હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપનો દોસ્ત સમ્રાટ સામંત ગઢવી ઓકે મિત્રો સરસ મજાની નવી સિરીઝ શરૂ કરી છે આપણે જેથી કરીને તમે ઘરે બેઠા બેઠા શાંતિથી એકવાર અવલોકન કરી શકો ઓકે એન્જલ એકેડેમી ડિજિટલ એપ અથવા તો એન્જલ એકેડેમી યુટ્યુબ ચેનલ ઓકે અને હું આપને કેવી રીતના કયો વિષય ભણાવી શકું છું એનું આપને એક મહાવરો મળી રહે એક આઈડિયા મળી જાય ઓકે અને તમારી અંદર જે પોટેન્શિયલ છે એ બહાર આવી શકે એના માટે થઈને આપણે આ પ્રયત્ન કરીએ છીએ કે તમે પહેલાં શાંતિથી એક ટેસ્ટ આપો ઓકે એ ટેસ્ટને તમે સોલ્વ કરો પ્રશ્નો નો થાય તો તમે પીડીએફ વાંચો મટીરિયલ વાંચ્યા પછી ટ્રાય કરો સોલ્વ કરવાનું અને ના થાય તો છેલ્લે હું છું ઓકે વિડીયો જો વિડીયો જોઈને પછી એને સોલ્વ કરો ફરી પાછી ટેસ્ટ આપો અને જો કે વિડીયો પહેલાં અને વિડીયો પછી શું તમારામાં કંઈ ફેર પડ્યો જો પડ્યો ઓકે તો એ ક્યાંથી પડ્યો ઓકે એ તમે એનાલિસિસ કરો અને તમને લાગે કે ના ખરેખર મજા આવે એવું છે છે ઓકે તો પછી આપણે આગળ કરીએ નોર્મલી એક ક્વેશ્ચન હોય કોઈ પણ પરીક્ષામાં પાસ થવા માટે ઓકે આપણે શું કરવાનું એમ તો કોઈ પણ વિષયમાં કોઈ પણ પરીક્ષામાં તમારે પાસ થવું હોય તો અમુક એવા સામાન્ય વિષય જે છે જે તમને ફરિયાદ આવડતા હોવા જોઈએ એક ઉદાહરણ તરીકે ધારો કે સામાન્ય જ્ઞાન તો ગુજરાત સરકાર દ્વારા તમે જેટલી પણ પરીક્ષા આપો એ બધામાં સામાન્ય જ્ઞાન આવે જ છે એટલે એક આખો વિષય થયો સામાન્ય જ્ઞાન ટોપિક આવે ટોપિકની ચર્ચા પછી હું તમને કરું છું પેલા આપણે વિષય જોઈ લઈએ કે સામાન્ય જ્ઞાન છે પછી તો કે ગણિત વિષય છે ઓકે પછી તો કે તાર્કિક કસોટી એટલે કે રીઝનિંગ વિષય છે ઓકે આ ત્રણેય લગભગ એવા છે કે જે દરેક પરીક્ષામાં નોર્મલી હોય 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 એક થી લઈને ક્લાસ ચાર સુધીની તમામ પરીક્ષામાં પછી શું થાય ખબર છે તો કે પરીક્ષા પ્રમાણે નક્કી થાય કે આ પરીક્ષા કોન્સ્ટેબલની છે તો કાયદો પૂછાય તલાટીની છે તો એમાં કાયદો ન પૂછે ગુજરાતીની ઇંગ્લિશ પૂછે પીએસઆઈની છે તો એમાં પ્રિલિમમાં કશું શું જ ના આવે સામાન્ય જ્ઞાન સિવાય મેન્સમાં પાછું ઇંગ્લિશ આવે ગુજરાતી આવે એ બીજા નક્કી થાય પણ આટલું મૂળ તો તમે મેન્સ પાસ કરવા પછી જ નોકરી મળે ને આપણો હેતુ નોકરી લેવાનો છે તો એના માટે તમને તો કે ગુજરાતી સાહિત્ય છે એ કરવું પડે અંગ્રેજી ગ્રામર એટલે કે ઇંગ્લિશ ગ્રામર કરવું પડે પછી તો કે ગુજરાતી વ્યાકરણ કરવું પડે એના પછી કાયદો છે એ કરવો પડે પછી સમાજશાસ્ત્ર છે મનોવિજ્ઞાન અથવા તો ટેટ ટાટની પરીક્ષા આપો તો શૈક્ષણિક મનોવિજ્ઞાન ઓકે અને છેલ્લે પર્યાવરણ વનરક્ષક ની આપો તો પર્યાવરણ તો આ વિષય થયા ઓકે પછી તમે ઇતિહાસ ભૂગોળ બંધારણ જે કીધું એ બધું સામાન્ય જ્ઞાનમાં આવે ગણિતમાં અલગ અલગ ચાલીસ ટોપિક છે તાર્કિકમાં અલગ અલગ બાવીસ એક ટોપિક છે ગુજરાતી સાહિત્યમાં અલગ અલગ અગિયાર પ્રકારના ટોપિક છે અંગ્રેજીમાં લગભગ પાંત્રીસ એક ટોપિક છે એ રીતના ગુજરાતી વ્યાકરણમાં પચીસ એક ટોપિક છે ઓકે કાયદો છે તો એમાં કોન્સ્ટેબલ માટે ત્રણ કાયદા છે પીએસઆઈ માટે લગભગ નવ એક કાયદા થાય સમાજશાસ્ત્ર છે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે પર્યાવરણ વનરક્ષક માટે છે તો આ બધા વિષયો થયા હવે એમાં પર્ટિક્યુલર ધારો કે તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ઓકે તો ધારો કે એપ્લિકેશનમાં આપણે કોર્સ વન મૂકેલો છે સ્પેશિયલ કોન્સ્ટેબલની ને એ એસઆઈ પીએસઆઈની પ્રિલિમ તો એમાં મેં તમને વાત કરીએ પ્રમાણે સામાન્ય જ્ઞાન તો આ સામાન્ય જ્ઞાન એ આખે આખો વિષય એમાં કયા કયા ટોપિક આવે તો કે ભાઈ ગુજરાતની ભૂગોળ છે ગુજરાતનો ઇતિહાસ છે ભૂગોળ છે ગુજરાતના જિલ્લા છે ગુજરાતનું સામાન્ય જ્ઞાન ગુજરાત કલા સંસ્કૃતિ વારસો છે આરજી હકુમત મહાગુજરાત આંદોલન આટલું ગુજરાતને લગતું થયું પછી ભારતનું ઇતિહાસ ભારતની ભૂગોળ ભારતના રાજ્યો ભારતનું સામાન્ય જ્ઞાન ભારત કલા સંસ્કૃતિ બંધારણ છે પંચાયતી રાજ વિજ્ઞાન અને ટેકનોલોજી પર્યાવરણ છે કમ્પ્યુટર છે વ્યક્તિ વિશેષ છે રમત જગત છે એવોર્ડ છે કરંટ અફેર્સ છે યોજનાઓ છે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર અગત્યના દિવસો સંસ્થાઓ અને વિશ્વ ઓકે આટલું કરીએ એટલે એક આખો વિષય પૂરો થાય કે જેનું નામ છે સામાન્ય જ્ઞાન પછી પછી તો કે આપણે રીઝનિંગની વાત કરીએ તો રોમન અંક પદાનુક્રમ ક્રમ કસોટી દિશા અંતર કેલેન્ડર લોહીનો સબંધ સમસબંધ તાર્કિક પ્રશ્નો શબ્દ કસોટી અંક શ્રેણી અક્ષર શ્રેણી કોડિંગ ડીકોડિંગ ઘડિયાળ છે વર્ગીકરણ લુપ્ત શોધો આકૃતિ આધારિત પ્રશ્ન વેન આકૃતિ ઘન અને પાસા પ્રતિબિંબ છે આના સિવાય પણ હજી ત્રણ ચાર ટોપિક બાકી છે ગણિતમાં પાયાની માહિતી સંખ્યાની માહિતી સંખ્યાના પ્રકાર ભાગુસભા સાદુરૂપ સાદુ અપૂર્ણાંક અવયવ અવયવી ગુસા અને લસા ટકાવારી નફો કોટ સરાસરી સાદુ વ્યાજ છે ચક્રવૃદ્ધિ વ્યાજ ગુણોત્તર પ્રમાણ ઘાતઘાતાંક સમય કાર્ય અંતર સમય સમીકરણ ઉમર સંબંધિત દાખલા છે ગણ પરિચય ભૂમિતિ પરિમિતિ ક્ષેત્રફળ ઘનફળ વર્ગ વર્ગમૂળ ગણ ગણમૂળ ક્રમચય સંચય સંભાવના આ બધા વિષય છે કાયદામાં આઈપીસી સીઆરપીસી એવિડન્સ ઓકે એ ત્રણ મેજર એક્ટ છે ગુજરાતી સાહિત્ય છે સામાજિક વિજ્ઞાન છે તે દસ આપણે કરવું પડે કેમ કે એમાં ઇતિહાસ છે ભૂગોળ છે નાગરિક શાસ્ત્ર અને એ બધું આવી જતું હોય છે તો આ આખે આખો તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય અને એએસઆઈ પીએસઆઈની પ્રિલિમ આપવી હોય તો આટલું તમારે ફરજિયાત કરવું પડે પીએસઆઈ મેન્સમાં સામાન્ય જ્ઞાનમાં તમારે આટલું ફરજિયાત કરવું પડે ધારો કે તમે ત્યાંથી આગળ જાઓ તો કે તલાટી ક્લબ સચિવાલય બિન સચિવાલય પરીક્ષાની તૈયારી કરતા હોય તો એના માટે તમારે રીઝનિંગ જે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે આખે આખું આવી જાય સામાન્ય જ્ઞાન આપણે વાત કરીએ એ પ્રમાણે આવી જાય હવે એમાં ફરક શું પડે કે સામાન્ય જ્ઞાન છે ને એ આપણે કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરતા હોય ને તો ગુજરાત ભારત વિશ્વ કરવું પડે ત્યારે તલાટી કરતા હોય ખાલી ગુજરાત જ કરવાનું થાય ખાલી શું કરવાનું થાય ગુજરાત ભારત વાળો પોર્શન આખો નીકળી જાય બીજા બધા વિષય સરખારી જેમ કે બંધારણ છે જાહેર વહીવટ એડ થઈ જાય પંચાયતી રાજ વિજ્ઞાન પર્યાવરણ કોમ્પ્યુટર વ્યક્તિ વિશેષ રમત જગત આ બધું રહે ખાલી ભારતનો પોર્શન ઓછો થઈ જાય એનું વેટેજ એટલું રહેતું નથી તલાટી ક્લર્ક અને એ બધી પરીક્ષાઓ માટે રેડી પછી ગણિત છે તો ગણિત આખે આખું બધું આવી જાય ઓકે કે ઇંગ્લિશ આખું નવું એડ થાય કોન્સ્ટેબલમાં ઇંગ્લિશ ના આવે પણ પીએસઆઈ મેન્સ આપવાની હોય તો એમાં પાછું ઇંગ્લિશ આવે ત્યારે તલાટી ક્લક સચિવાલય બિન સચિવાલય યુજીવીસીએલ ડીજીવીસીએલ પીજીવીસીએલ એ બધામાં ઇંગ્લિશ કરવું પડે ગુજરાતી સાહિત્ય કરવું પડે ગુજરાતી વ્યાકરણ આપણે કરવું પડે તો હવે જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ને આમાં તમને ફેર શું પડે તો કે ઓલામાં તમારે ગુજરાતી વ્યાકરણ ન કરવું પડે તો કે ઇંગ્લિશ ગ્રામર ન કરવું પડે બીજું ગણિત આવે ગુજરાતી સાહિત્ય આવે સામાન્ય જ્ઞાન આવે હવે કાયદો વધી જાય ભારત વધી જાય તો બે એમાં વધી ગયા આમાં બે ઓછા થઈ ગયા કાયદો નીકળી ગયો ભારત નીકળી ગયો ગુજરાતી વ્યાકરણ ને વધી ગયા એટલો મતલબ શું થયો કે તમે જો ટોપિક એક્સ્ટ્રા કરી લ્યો તો તમારી તૈયારી બધી થઈ જાય કોન્સ્ટેબલ ક્લક બધી પરીક્ષા થઈ જાય સમજાય છે ઓકે ત્યાંથી આગળ જઈએ કદાચ કોઈ શિક્ષક બનવા માટે ટેટ વન ટેટ ટુ ટાટની તૈયારી કરતા હોય તો એમને રિઝનિંગ આખે આખું આવે એમને ગુજરાતી વ્યાકરણ આવે એમને ગણિત આવે ઇંગ્લિશ આવે સામાન્ય જ્ઞાન આવે વધારો શેમાં થાય તો કે વધારો થાય એમને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં એટલે કોઈ કોન્સ્ટેબલની તૈયારી કરતો હોય શિક્ષકની તૈયારી કરતો હોય તો એને ફેર શેનો પડે તો કે કાયદાનો ફેર પડે ગુજરાતીનો ફેર પડે અંગ્રેજી ગ્રામરનો ફેર પડે આપણે કોન્સ્ટેબલમાં ત્રણ વસ્તુ તું ના આવે કઈ કઈ શૈક્ષણિક મનોવિજ્ઞાન ના આવે ગુજરાતી મતલબ કે તમે તલાટી અને એની તૈયારી કરી એમાં એક ટોપિક જો શૈક્ષણિક મનોવિજ્ઞાન ખાલી ઉમેરી નાખો શૈક્ષણિક મનોવિજ્ઞાન ઓકે તો તમારી તૈયારી છે એ તલાટી ક્લક સચિવાલય બિન સચિવાલય ક્લક ઉપરાંત તમે ટેટ વન ટેટ ટુ ટાટ આપી શકો જો તમે પીટીસી કે બીએડ કરેલું હોય તો અને આ બધાને ભેગું કરીએ તો કોર્સ ચાર થાય છે કે જેમાં તમામ વસ્તુ આવી જાય રીઝનિંગ આવી જાય ગુજરાતી વ્યાકરણ આવી જાય સામાન્ય જ્ઞાન આવી આવી જાય જાય ગણિત ઇંગ્લિશ આવી જાય ગુજરાતી સાહિત્ય સામાજિક વિજ્ઞાન શૈક્ષણિક મનોવિજ્ઞાન ઓકે કાયદો ટોટલ વસ્તુ એમ મૂળ મુદ્દો અટકે ક્યાં ખાલી ત્રણ ટોપિકમાં છે કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમારે ઇંગ્લિશ ને ગુજરાતી વ્યાકરણ ગ્રામર ન કરવા પડે ઓકે એ બે કર નાખો પછી ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ આવી જાય પીએસઆઈ કાયદા તમારા આવી જાય બાકી મેન્સ માટે ખાલી છ કાયદા બાકી રહે બીજું જો તમારું સામાન્ય જ્ઞાન આવી ગયું ગુજરાતી વ્યાકરણ આવી ગયું પછી ઇંગ્લિશ આવી ગયું ગણિત રીઝનિંગ સાહિત્ય કરવું જ પડે પૂછે ના પૂછે એમની મરજી પણ આપણે તૈયાર કરવું પડે તો આટલા ટોપિક તમે તૈયાર કર લો તો કે લગભગ આ ટોટલ છે ને એકસો ને પચાસની આસપાસ ટોપિક થાય એનું તે હમણાં ટૂંક સમયમાં આખું તૈયાર કરીને તમારા સુધી પકડ દઈશ ટેલિગ્રામ દ્વારા ઓકે કુલ ટોટલ એકસો ને પચાસ જેટલા ટોપિક થાય છે ઓકે એના વિષય કયા છે તો કે આ વિષય કહેવાય રીઝનિંગ છે વ્યાકરણ સામાન્ય જ્ઞાન ગણિત છે ઇંગ્લિશ છે ગુજરાતી સાહિત્ય છે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે કાયદો છે પછી સામાન્ય જ્ઞાન છે છે આ બધી આવી જાય રેડી આટલું આપણે તૈયાર કરવું પડે હવે આપણે શું કહીએ કે ભાઈ મને આવડતું નથી યાદ નથી રહેતું આ બધી તકલીફો છે તમારા મનમાં જે પણ કંઈ તકલીફ હોય ને એ બધાનું સોલ્યુશન આ દસ દિવસમાં મારે તમને દેવાનું છે ઓકે શું છે આપણે આયોજન કર્યું છે તો કે આપણે જે આયોજન કર્યું છે એ પ્રમાણે ઓકે એન્જલ એકેડમી દ્વારા તમને ટેસ્ટ આપવામાં આવશે ઓકે એ તમે એપ્લિકેશન થ્રુ આપી શકો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ નામની આપણી જે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન છે એમાં ટેસ્ટ મૂકેલી છે ઓકે તમે એમાં ટેસ્ટ આપી શકો પછી તો કે એની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં આપણે મૂકેલી છે એટ ધ રેટ એન્જલ એકેડમી ગાંધીનગર અને વિડિયો છે એ આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ હવે જે આ વિડીયો છે ને એ ઓલરેડી એપ્લિકેશનમાં છે જ તે જે મિત્રો એપ્લિકેશન લીધી છે એ બધાને એપ્લિકેશનમાં છે ઓકે દરેક વિડીયો ત્રીસ મિનિટની આજુબાજુનો હશે કોઈ ત્રીસ થી અંદર નો કોઈ ત્રીસ થી પછી નો એ દરમિયાન ત્રીસ મિનિટ દરમિયાન મેં તમને આખો એક કોન્સેપ્ટ સમજાવેલો છે એ કોન્સેપ્ટ છે એના આધારે મેં તમને પાછળ પ્રશ્ન પૂછેલા છે જેને આપણે નામ આપ્યું છે ક્વિક ટેસ્ટ એટલે તમારે વિડીયો આખો ધ્યાનથી જોવાનો છે વીસ પચીસ મિનિટ સુધી આખું એ સમજાઈ જાય પછી એના આધારે હું તમને ક્વિક ટેસ્ટમાં પ્રશ્ન પૂછીશ એનો તમારે જાતે વિડીયો પોઝ કરી અને જવાબ વિચારવાનો જવાબ આવી જાય પછી પાછો વિડીયો પ્લે કરી અને એનો જવાબ જોઈ લેવાનો સાચું પડ્યું ખોટું પડ્યું સાચું પડ્યું તો રાજી થવાનું ખોટું પડ્યું તો વિચારવાનું કે કેમ ખોટું પડ્યું છે ઓકે તમે એપ્લિકેશનમાં હોત તો આ પ્રશ્ન જ નહોતો કેમ કે બાય ડિફોલ્ટ તીસ મિનિટ થાય એટલે વિડીયો પતી જ જ પણ અહીંયા આપણે યુટ્યુબમાં આખે આખો વિડીયો સડંગ મૂક્યો છે ઓકે જેથી કરીને તમારે કટકા કટકા ન થાય રેડી તમારે આ વસ્તુ આપના જ્યાં હું એવું કહું ચલો વિડીયો પોઝ કરીને જવાબ આપી દો ત્યાં વિડીયો પોઝ કરી દેવાનો જવાબ આપી દેવાનો પછી જવાબ આવી જાય એટલે પાછું ચાલુ કરવાનું ફરી આપણે બીજા કોન્સેપ્ટમાં નવી વસ્તુ શીખીશું ઓકે એમાં અંતે પછી ક્યુટ ટેસ્ટ આવશે જ તે તો આવી રીતે ઓકે આપણે એક ટૉપિક શીખવાનો છે ઓકે આજે આ ટોપિક તમે શીખી લો કે પછી તમારે આખો ટોપિક શરૂ કરો પહેલા અને ટોપિક પૂરો કરો પછી તમારી પોતાની મનોસ્થિતિ જોવાની છે કે ટોપિક કર્યો તૈયાર ચાલુ કર્યો એની પહેલા તમે શું હતા આ ટોપિક વિશે જાણતા હતા પત્યો પછી તમે શું જાણતા હતા જો તમને એવું લાગે કે ના કંઈ ફેરફાર થાય છે તો તમારે એપ્લિકેશન લેવી હોય તમે લઈ શકો અલગ અલગ ચાર કોર્સ આપણે મૂકેલા છે તમે જેની તૈયારી કરતા હોય એ કરી શકો કે જનરલ તૈયારી કરવી હોય કે આપણે કોઈ પણ પરીક્ષા પાસ થવું છે તો તમારા માટે બેસ્ટ છે કોર્સ ચાર કોઈ લોકો પીએસઆઈ ની મેન સાથેની પ્રિપેરેશન કરવા માંગતા હોય તો એના માટે કોર્સ ચાર છે પણ એ તમને પોતાને એવું લાગે કે નહીં હું ભણાવું જણાવું એમાં તમને ખબર પડે છે અને તમને આવડે છે અને કોન્ફિડન્સ તમારું વધે છે તો કે તો નિર્ણય લેવાનો બાકી નથી લેવાનું બરાબર બધી ડિટેલ આમાં આપેલી છે જો અહીંયા કોઈને હોસ્ટેલમાં આવવું હોય તો હોસ્ટેલમાં આવી શકે બુક અને મટિરિયલ માટે આ નંબર આપ્યો છે આના ઉપર વોટ્સઅપ કરી દેજો તો એમાં તમને ડિટેલ મળી જશે ચુમ્મોતેર જીરો પાંચ આઠસો બોતેર આઠસો બોતેરમાં ઓકે ત્યારબાદ ઓકે હોસ્ટેલમાં રહેવું હોય તો ગર્લ્સ હોસ્ટેલનો નંબર અલગ છે બોયઝ હોસ્ટેલનો નંબર અલગ છે એના ઉપર આપ ફોન કરી શકો વોટ્સઅપમાં મેસેજ કરી શકો તમામ ડિટેલ આમાં આપી છે તમારે જે જોતું હોય વાંચી લેવાનું છતાં નો ખબર પડે તો નંબર લઈ કાઢે એના ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો ક્લિયર ઓકે પછી શાંતિથી આટલું જોઈ લ્યો વિડિયો વિડીયો પતી જાય ઓકે એટલે તમારે રોજ આજ વસ્તુ કરવાની છે આપણે એક આખે આખો વિડીયો પતી જાય પછી આપણે પાછા ઓકે એ દરમિયાન બીજી ચર્ચા ઓકે એક ચોપડો લ્યો કોરો એક પેન લઈ લ્યો શાંતિથી સમજતા જાઓ લખતા જાવ સમજતા જાઓ લખતા જાવ જરૂર પડે તો પાછું રિવર્સ લઈ લેવાનું એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર જેટલી વખત જોવું એટલી વખત જોઈ શકો કોઈ મર્યાદા નથી તો હવે આપણે વિડીયો જોઈએ ઓકે આખો ટોપિક તૈયાર કરી દઈએ તો એ નહીં કે ટોપિક ના જાય ચલો જોઈ લઈએ પટાપટ તો કે હવે પછી ચાલુ કરીએ નફો અને ખોટ મિત્રો નવો ટોપિક શરૂ કરીએ પેલા તમને યાદ અપાઈ દઉં કે ગણિતમાં આપણે એવો નિયમિત કરી દીધો છે કે જે ટોપિક તમે ભણો છો એને શાંતિથી એક બે વખત જુઓ એક બે વખત જોયા પછી એના દાખલાને ત્રણ ત્રણ વખત ગણવાની કોશિશ કરો બની શકે અમુક મેથડ બહુ ઈઝી હશે તમને ફટ દઈને એક જ વખતમાં ખબર પડી જશે બીજામાં થોડી તકલીફ પડે થોડી તકલીફ પડશે તો દાખલાને આપણે બે વખત વધારે ગણીશું કેમ કે અત્યારે આપણી પાસે સમય છે આપણે શીખી લેવાનું છે આ દરેક પરીક્ષામાં પૂછાય છે જો કોન્સ્ટેબલથી માંડી અને જીપીએસસી વન ટુ સુધીમાં બધામાં ગણિત આવે છે અને બધામાં આવા દાખલા પૂછાઈ શકે કદાચ કોઈ એ કોન્સ્ટેબલની તૈયારી કરતું હોય મનમાં એવું થાય કે આ ગણિત થોડું પૂછાય તો આ રીઝનિંગ છેલ્લે એકત્રીસ નું પૂછ્યું તો તમને પૂછીને પૂછ્યું તો કે આવું આવડે છે તો પૂછીએ ખ્યાલ પડે અને હવે શું ખાતરી નેક્સ્ટ પરીક્ષામાં ની જગ્યાએ ગણિત ત્રીસ નું નહીં હોય રેડી એટલે કોઈ ચાન્સ લેવાનું થાતો નથી તૈયારી કરવાની છે તો સંપૂર્ણ કરવાની જેથી કરીને એ લોકો નાગાય કરે એક ડીંડક કરે તો આપણને એના કંઈ ફેર પડે નહીં અને જ્યારે આવડો મોટો માસ હોય ત્યારે પેપરમાં કંઈક તો એવું થશે જ તે જે તમારી કલ્પના બારનું હશે તમારે એમાં સફળ થવું હોય તો તમારે બધે બધા ટોપિક વ્યવસ્થિત તૈયાર કરવા પડે એના સિવાય તમારા હાથમાં કાંઈ છે નહીં પેપર કેવું નીકળશે શું પૂછશે એ પેપર હાથમાં આવે ને ત્યારે જ ખબર પડે એની પહેલાં ખબર પડતી નથી હા આપણે બધું તૈયાર કરીને ગયા હોઈએ તો જે આવડતું હોય એ બધું જ પૂછાય અને બધું પૂછાય એટલે આપણે કાયમ માટે પાસ જ થઈએ એટલે પરીક્ષા કોઈ પણ આપો શીખવું પડશે ફરજિયાત છે અને શીખવાનું છે બહુ શાંતિથી શીખવાડું છું તમને નહીં લાગતું એવું કે ના આવડે એવું કંઈ લાગે છે દરેક ટોપિક તમે નહીં સમજી શકતા તો પ્રયત્ન કરો એક વાર બે વાર ત્રણ વાર તમે એક વખતમાં ઘણું બધું શીખી શકો છો તો બે વખત પ્રયત્ન કરો ત્રણ વખત કરો ચાર વખત કરો પાંચ વખત કરો અમને ક્યાં બધું વારસામ ન થાય આવ્યું કે લખી લખીને ત્યારે કર્યું છે પાંચ પાંચ વખત દસ વખત વી વી વખત લખ્યું છે પચાસ પચાસ વખત લખવું જરૂર પડે તો લખવું પડે કે ઈશ્વરની કૃપા છે હવે લગભગ એવી જરૂર નહીં પડતી પણ ટેવ પડી ગઈ છે એટલે તમારે ટેવ પાડવી પડશે પછી તમારે જરૂર નહીં પડે પણ અત્યારે ટેવ પાડો લખી લખીને તૈયાર કરો રેડી તો સરસ મજાનો ટોપિક છે નામ છે એનો નફો અને ખોટ લગભગ જિંદગીમાં ડફોળમાં ડફોળ માણસ હોય ને એને આ તો આવડતું જ હોય ભલે ને એક ચોપડી નભણ્યો હોય આવડે જ તે નફો ખોટમાં કોઈ દી માણસ ન છેતરાય અને દુનિયા એમ કે નફો ખોટ નથી આવડતું એટલે આ એક જ વસ્તુ છે જે બધાને આવડે તમે દુકાને ગયા પચાસ રૂપિયાની વસ્તુ લીધી અને સોની નોટ દીધી ઓલો ભાઈ ભૂલથી એવું સમજી ગયું કે તમે પાંચસો દીધા ને તમને હાડા ચારસો પાસા દીધા તમને ખબર ન પડી તમને નફો નફોથી એક ખોટ પણ તમે એને કહો હા ને પછી તમે ખેંચોડીયાથી ત્યાંથી અને એમાં પાસેથી બહુ માગ્યા અય એટલે તમે ડબલ સ્પીડમાં જાઓ કે અય કે છ મહિના પાછા પાછો એ બાજુ ન નીકળે અને છ મહિના કદાચ ભૂલે છું કે એ બાજુ આંટો મારે દુકાનવાળો ક્યાંક તમને ક્યાંક જોયા હું તો ક્યાંક રહેવા જ નવો નવો આવ્યો છે ખબર પડે પેલા તમે પચાસ રૂપિયાની વસ્તુ લીધી સો રૂપિયા દીધા પચાસ લેવાના હતા સાડી ચારસો રૂપિયા વાળા વધારે દીધા તમને એમાંથી તમારા કાયદેસરના પચાસ હતા ચારસો તમે એમને એમ લીધા તમે વિચાર કરો તમે લઈ નીકળી જાઓ ઓકે અને પેલાનો બિચારાનો જીવ બળે કે ઓહો હો ભૂલાઈ ગયું કે પેલા તો હોજ આલ્યા હતા અને મેં પાંચસો સમજીને આપી દીધા એનો જીવ બળે ઓકે અને તમે મોજમાં ફટાફટ નીકળતા હોય ને સામે જ કોઈક બાઈક વાળો આવીને ઠોકી દે ડાયરેક્ટ દવાખાને જાઓ ચાર લાખનું બિલ આવે ચારસો ચાર લાખમાં પડ્યા ખ્યાલ પડે છે એટલે ઈમાનદારી દાખવવાની ઓલા ભાઈને કહેવાનું સોરી ભાઈ મેં તમને હો રૂપિયા આપ્યા તમે મને ભૂલથી વધારે આપી દીધા ઓકે મારે પછા જ લેવાના છે અને પ્રમાણિકતા કહેવાય આ નીતિમત્તા કહેવાય અને આવી દાનત જે માણસની હોય એને કદાચ એવું બને કે બાઇક તમને ઠોકવા જ આવતું હોય ઓકે તમને અડવા અડવા થાય ને એનું ટાયર ફાટી જાય તમને અસર ના થાય આ કુદરતનો નિયમ છે અને જેવું તમે ભોગવ જેવું કરો ને એવું ભોગવો એટલે એક સૂત્ર છે સાંભળ્યું છે કર ભલા તો હો ભલા એટલે સારું કરીએ તો સારું જ થાય એટલે આ ચેપ્ટર એવું છે કે જેમાં આપણે ક્યારે સેતરાઈએ નહીં હંમેશા આપણને ખબર પડે જ તે ખાલી શાંતિથી વિચારવાનું બીજું કે જીવનમાં કોઈ પણ નફાખોટનો દાખલો આવે એને પોતાના ઉપર લઈ લેવાનું અંદર રખે કે સામત એક બાઇક દસ હજારમાં લઈએ છે સામતને નથી તમારે જ લેવાનું ઓકે પછી એ બે હજારનો ખર્ચો કરે છે પછી એ ચૌદ હજારમાં વેચી દે છે તો તમારે જ નક્કી કરવાનું દસ હજારનું મેં બાઇક લીધું બે હજારનો ખર્ચો કર્યો એટલે બાર હજારથી આ ચૌદ હજાર મેં વેચી દીધું નફો થયો કે નુકસાન હે નફોતી હોય ને બે હજાર રૂપિયા શીખવાડું જલતો શું શું વસ્તુ મગજમાં રાખવાની છે તો કે અમુક બેઝિક શબ્દો છે અમુક બેઝિક શબ્દોમાં સૌથી પહેલું આવે છે મૂળ કિંમત વસ્તુની જે મૂળ અવસ્થ મૂળ અવસ્થા છે આપણે ધારો કે દુકાનમાં કોઈ વસ્તુ લેવા જઈએ અને એની જે કિંમત હોય એ એની મૂળ કિંમત કહેવાય ઘણી વખતે છાપેલી કિંમતને મૂળ કિંમત કહી શકાય તો વસ્તુની જે મૂળ કિંમત છે એ મૂળ કિંમત અથવા એને બીજો શબ્દ કહેવાય ખરીદ કિંમત તો મૂળ કિંમત એટલે શું તો કે જે કિંમતે તમે વસ્તુ ખરીદો જે કિંમતે તમે વસ્તુ ખરીદો એને વસ્તુની મૂળ કિંમત કહેવાય સમજો કે મેં એક મોબાઈલ લીધો કેટલાનો તો કે ભાઈ નવ હજાર ને પાંચસોનો નવ હજાર પાંચસો રૂપિયાનો મોબાઈલ લીધો તો મારા મોબાઈલની મૂળ કિંમત કેટલી થઈ તો કે નવ હજાર પાંચસો પછી દુકાનવાળાએ કીધું કે સાહેબ આની ઉપર પેલું સ્ક્રીન કાર્ડ નાખી દઉં આવે ને લઉં કાંઈ ઉપર શું કહીએ એને ટફન ગ્લાસ હા એ એ નાખી દઉં એટલે મેં કીધું હો વાંધો નહીં નાખી દે ને ભાઈ એટલે એને ટફન નાખ્યું પછી હું બિલ દેવા ગયો ઓલું આગળનું ટફણ ને ફ્લિપ કવર ને એવું બધું નાખીને બધું સેટિંગ કરી અને મેં દસ હજાર કીધા કે દસ હજાર આપો ને એટલે મેં કીધું નવ હજાર પાંચસોનો મોબાઈલ હતો તો સાહેબ અમારા બાપાની ફેક્ટરી નથી આ ઉપરને વાહેન બધું નાખ્યું ને એને એક્સ્ટ્રા દેવા પડે એટલે મેં કીધું વાંધો નહીં ભાઈ હાલો ને તો આ વધારાનો ખર્ચો થયો ખ્યાલ નવ હજાર પાંચસો નો મોબાઈલ હતું પાંચસો રૂપિયાનો વધારાનો ખર્ચો થયો આ વધારાનો ખર્ચ હોય ને એને ગણિતની ભાષામાં ખરાજાત કહેવાય શું કહેવાય ખરાજાત નવ હજાર પાંચસો મૂળ કિંમત પાંચસો રૂપિયાનો મેં ખર્ચો કર્યો એ ખર્ચો જે છે વધારાનો મૂળ કિંમત ઉપરાંતનો વધારાનો ખર્ચો એને ગણિતની ભાષામાં શું કહેવાય પેલા ખરાજાત હવે હું મોબાઈલ લઈને ઘરે આવ્યો મારા ઘરને પૂછ્યું ઓકે કેટલાનો લઈ આવ્યા મોબાઈલ તો મારે શું કહેવાનું ખબર પડે છે એવું તો કહેવાય નહીં કે નવ હજાર પાંચસોનું કેમ કે પાંચસો મારા બાપ ના જતા તો મને મોબાઈલ ખરેખર પડ્યો કેટલામાં મને ખરેખર મોબાઈલ પડ્યો દસ પડતર કિંમત એમ ખા પડે છે આ મૂળ કિંમત એટલે ઘણા નામ પ્રકાશ છે ને આપણે પ્રેમથી પકી કહેતા હોઈએ એ પગલી ઓકે પગલી નહીં લે પગલી તો મૂળ કિંમત જે કિંમતે વસ્તુ ખરીદી મૂળ કિંમત એટલે શું કહેવાય તો વધારાનો ખર્ચો હવે મૂળ કિંમતમાં આપણે ખરાજાત ઉમેર એટલે એ બની ગઈ આપણી પડતર કિંમત કે ભાઈ મોબાઈલના નવ હજાર પાંચસો હતા પાંચસો એનો એમાં આપણે વધારાનો ખર્ચો કર્યો એ ખરા જાત થયું તો મૂળ કિંમતમાં ખરાજાત ઉમેર દીધા તો ટોટલ પડતર કિંમત મને પડ્યું કેટલામાં મને કેટલામાં પડ્યું એને કહેવાય પડતર કિંમત એને શું કહેવાય પડતર કિંમત ઓકે હવે પડતર કિંમત પછી બે વસ્તુ થાય હું ઘરે આવ્યો ઘરે ને બબાલ ચાલુ થઈ કે કોને પૂછીને મોબાઈલ લેવો એટલે પૂછવાનું કોને હોય લઈ આવ્યો છું જોતો તો એમની મન પડે એમ થોડું લઈ આવવાનું હોય પૂછવું તો પડે ને ઓકે હવે બે કામ કર કા તું ઘરની બહાર નીકળ અને કા મોબાઈલ દે આવ ઉપડી બબાલ અમારી બબાલ બાજુવાળા સાંભળી ગયા બાજુવાળાને ખબર પડી કે આમને બાજુમાં કાંઈક ડખો ચાલે છે એટલે એ આવ્યા હવે એ આવ્યા એટલે એમને મને કીધું ભાઈ સાંભળતું કેમ ઝઘડો કરો હો મેં કીધું યાર મોબાઈલ લીધો તો આ પૂછે કેમ મોબાઈલ લેવા મારે હું અને પૂછી પૂછીને પાણી પીવાનું એટલે કે એવું ન હોય ખાલી ખોટું કે હવે આ મોબાઈલ આટલું તો કાસ ન કરાય એ કામ કરો તમારી મૂળ કજ્યો મોબાઈલના લીધે થાય મોબાઈલ હું લઈ જાઉં બોલો કેટલામાં આવ્યો એટલે હું કહું યાર દસ હજારમાં પડ્યો તો કે એટલા જ નથી મારી પાસે હેં તો કે એટલા તો નથી મારી પાસે નવ હજાર દઉં એટલે હું કહું નવ હું નહીં તું ભલે આઠ દેજે પણ લઈ જા મોબાઈલ મારે કાસ ઘરમાં જોતી નથી પણ વાંધો નહીં નવ દેજે એમ મતલબ કે મેં વેચી માં રહ્યો મોબાઈલ તો મેં જે કિંમતે વસ્તુ વેચી છે એને કહેવાય વેચાણ કિંમત મેં કેટલામાં વેચો હતો કે નવ હજારમાં દસ હજારમાં મન પડ્યો તો નવ હજારમાં મેં વેચ્યો મને નફો થાય કે ખોટ આટલી તો બુદ્ધિ હાલ જ પેલા હવે મારી જગ્યાએ તમે સમજી લો તમે મોબાઈલ દસ હજારમાં લીધો તો નવ હજારમાં વેચી દીધો તો તમને નફો થાય કે ખોટ હે ભાઈ જ છે ને સીધી વસ્તુ છે કેટલા નવ હજારમાં તો વેચો નવ હજાર ખોટ નો કહેવાય એ ઓકે દસ હજાર આપણે ખિસ્સામાંથી ઘાટા તા નવ હજાર આવી ગયા તો ખૂટા કેટલા હજાર ઓકે એને આપણે ખોટ કહીએ શું કહીએ ખોટ પણ ધારો કે હું મોબાઈલ લઈ આવ્યો પરિસ્થિતિ બીજી વિચારીએ હું મોબાઈલ લઈ આવ્યો આમ બે જણા બેઠા હતા ઓકે મેં કીધું અરે ગાંડી તારો જન્મદિવસ આવે છે તારા હાટું લઈ આવ્યો છું તને ગિફ્ટમાં દેવાનો છે મોબાઈલ આહા હા હા મહોત્સવ ઉત્સવ જેવો માહોલ થઈ ગયો અમારા ઘરમાં ગીતો મીઠા વાગવા નૃત્ય નાહા જમાવટ બાજુવાળાને ખબર પડી કે અહીંયા કાંઈક ધબધપાટી થાય છે એટલે ડોકું કાઢું બારીમાંથી કે આ બધું હું છે સામંતભાઈ એટલે મેં કીધું આનો બર્થડે આવે ને મેં મોબાઈલ ગિફ્ટમાં દીધો છે હવે આ જોઈ ન્યા બાજુમાં ધબધબાટી ચાલુ થઈ કે તમને અમારો બર્થડે ને એવું કંઈ દેખાતું નથી કે ધડાધડી બોલી ન્યા એટલે હું ગયો કે ભાઈ કેમ બાંધો છો તો કે દર વખતે ઉલ્લુ બનાવે કે આવતા બર્થડે કે કંઈક ગિફ્ટ આપીશ આપતા બર્થડે કે કંઈક ગિફ્ટ આપીશ એકે વખત કે હજી સુધી કાંસકો નથી લે પો એટલે હું એમ કહું છું કે ભાઈ હું લેવા બાધો છો મૂળ મુદ્દો તમારે ખાલી ઝઘડા મોબાઈલ આટલું થાય છે અરે મારો મોબાઈલ તમે રાખો મને ખાલી અગિયાર હજારમાં પડ્યો એટલે દઈ દો સમજા એટલે ઓલો કે ભાઈ અગિયારની તું બહાર લઈ જા અત્યારે અગિયાર રાખ કે બરાબર મોબાઈલ અમને દઈ દે મેં મોબાઈલ એમને દઈ દીધો અગિયાર હજાર રૂપિયામાં વેચી માર્યો એટલે હવે મારી મોબાઈલની વેચાણ કિંમત કેટલી થઈ ગઈ તો કે અગિયાર હજાર દસ હજારમાં મને પડ્યું અગિયાર હજાર મેં વેચી દીધો મને નફો થાય નુકસાન સ્વાભાવિક છે ભાઈ દસ હજાર ખિસ્સામાંથી ઘટાતા અગિયાર આવ્યા એટલે પેલા તો દહે પૂરું થઈ ગયું હજાર વધારાના આવ્યા આને કહેવાય નફો આને શું કહેવાય નફો હવે જો મારી પડતર કિંમત કેટલી છે તો કે દસ હજાર પડતર કિંમત કરતાં તમારી વેચાણ કિંમત વધુ હોય તો તમને હંમેશા નફો થાય सीधी वस्तु छे परतर कीमत 10000 वेचान कीमत 11000 वेचान कीमत વધુ હોય તો તમને નફો થાય વેचान कीमत ઓછી હોય તો તમને ખોટ જાય એટલે નફો કે ખોટ એ नक्की કોના ઉપર કર થાય તો કે પરતર કિંમત ઉપર તેના ઉપર પરતર કિંમત ઘણી વખતે એવું થાય કે આ ધારો કે નવ હજાર પાંચસોમાં વધતા મેં પાંચસોનો જે ખર્ચો કરાવ્યો એ સ્કીમનો કોઈક ભાગ હોય ઓફરનો કોઈક ભાગ હોય કે ભાઈ રક્ષાબંધનની ઓફર છે તો કે નવ હજાર પાંચસોના મોબાઈલ ઉપર અથવા તો પાંચ હજારથી ઉપરની કોઈ પણ મોબાઈલ ઉપર એસેસરીઝ તમને ફ્રીમાં મળશે મતલબ કે આ ઉપરનું ટફરને વાહેલું કવર ને બધું મફતમાં મળશે તો આ નવ હજાર પાંચસો વધતા જે પાંચસો રૂપિયા છે એ ઓફરના ભાગરૂપે કંપની ભોગવતી હોય તો મારે દેવાન થતા નથી એટલે મોબાઈલ પડ્યો મને દસ હજારમાં જ તે મારા ચૂકવવાના કેટલા થયા નવ હજાર પાંચસો તો મારી મૂળ કિંમત કેટલી કહેવાય નવ હજાર પાંચસો મારી પડતર કિંમત પણ કેટલી કહેવાય નવ હજાર પાંચસો એટલે ડિપેન્ડ કરે હું ખિસ્સામાંથી ગાઢું છું કે નથી ગાઢતો જો ખિસ્સા ગાઢું ઓકે તો મૂળ કિંમતમાં વધારવાના નો ગાઢું તો નહીં ઉમેરવાના જેમ કે વીસ હજાર રૂપિયાનું મેં એક ટીવી લીધું હવે વીસ હજારનું ટીવી લીધું ઓકે પછી એને મેં ઘરે લેવડાવ્યું તો રિક્ષાવાળા મેં કીધું રિક્ષાવાળો મારા ઘરે આવીને મૂકી ગયો એમ કીધું સાહેબ બસો રૂપિયા દેવાના ભાડાના તો ખરેખર મને કેટલા પડ્યું વીસ હજાર ને બસો માં પણ દુકાનવાળા ઓફર આપતા હોય કે હોમ ડિલિવરી ફ્રી થશે તો વીસ હજાર રૂપિયા ઓકે મેં ચૂકવી દીધા ટીવી મારા ઘરે આવી ગયું મારી જગ્યાએ બસો રૂપિયા કોણ આપશે દુકાનવાળો તો એમાં મારે પડવાનું નહીં મારી મૂળ કિંમતે વીસ હજાર અને મારી પડતર કિંમતે વીસ હજાર પણ જો મારે બસો રૂપિયા ચૂકવવાના થાય તો મારી મૂળ કિંમત વીસ હજાર કહેવાય બસો રૂપિયા ખરા જ એટલે પડતર કિંમત થાય વીસ હજાર ને બસો કોન્સેપ્ટ ક્લિયર થાય છે પહેલાં પેલું મૂળ કિંમત વસ્તુ જે કિંમતે ખરીદીએ એ વસ્તુની મૂળ કિંમત એના ઉપર વધારાનો ખર્ચો આપણે કાઢીએ તો એને કહેવાય ગણિતમાં ખરા જાત મૂળ કિંમતને ખરા જાત બે ભેગા કરીએ ઓકે તો બને ત્રીજું પડતર કિંમત પડતર કિંમત કરતાં વેચાણ કિંમત જો આપણી વધારે હોય તો આપણને નફો થાય વેચાણ કિંમત આપણી ઓછી હોય તો આપણને ખોટ જાય હવે એ નફો કે ખોટ એ કેટલા ટકા એ આપણે ટકાવારીમાં સૂત્ર ભણી ગયા છીએ ઓકે એ જ સૂત્ર આપણે જોવાનું છે કે નીચે ઓકે મૂળ કિંમત એની ઉપર નફો હોય તો નફો લખવાનો ખોટ હોય તો ખોટ લખવાની એના ગુણ્યા સો કરી દેવાનો એટલે લગભગ ટકાવારીનો કોઈ દાખલો આની બાકાત રહે નહીં આને હજી બનાવવું હોય તો આપણી કે ખિસ્સામાંથી કાઢેલી રકમ એ નીચે લખવાની તમે ખિસ્સામાંથી કુલ કેટલા ગાઢ્યા તમે ખિસ્સામાંથી કુલ કેટલા ગાઢ્યા એ નીચે લખવાનું ઉપર તમને વધારે આવ્યા હોય તો નફો થયો હોય ઓછા એવા હોય તો ખોટ ગઈ હોય એ કેટલા રૂપિયા એ ઉપર લખવાનું ખિસ્સા માંથી ગાઢેલી રકમ ક્યાં લખવાની નીચે એનાથી વધારે આવે તો નફો ઉપર કહેવાય ઓછા આવે તો ખોટ એ બંને ક્યાં લખવાનું ઉપર નફો થયો હોય તો નફો લખવાનો ખોટ થયો તો ખોટ લખવાનો બે ભેગા થાય નહીં પડે છે ટકા શોધવા માટે ગુણ્યા સો કેમ કે ટકાવારીનું સૂત્ર છે અપૂર્ણા ગુણ્યા સો સેટ થાય છે દોસ્ત બાકી પાયે ખિસ્સા માંથી ગાઢેલી રકમ ક્યાં લખવાની નીચે નફો હોય તો ઉપર ખોટ હોય તો ઉપર ગુણ્યા સો જે આપવું હોય ઓકે જિંદગીમાં લગભગ નેવું ટકા દાખલા ટકાવારી નામાં પતી જાય નફો ખોટા આમાં પતી જાય એક જ સૂત્ર ટકા એટલે શું તો કે અપૂર્ણાંક ગુણ્યા શો ગુણ્યા તો છે જ તે આ ઉપર નીચે લખી અને અપૂર્ણાંક કહેવાય ઓકે બેનું સાદરૂપ આપી દઈએ તો આપણને શું મળી જાય ટકા પછી નફાકૂટમાં પૂછે તોય ભલે ટકાવારીમાં પૂછે તોય ભલે ચલો પહેલાં તો આપણે જે બેઝિક કોન્સેપ્ટ સમજ્યા છીએ એના બેઝ ઉપર તમને એક નાનકડા ચાર પાંચ પ્રશ્નો પૂછું છું ફટાફટ તમારે એના જવાબ આપવાના છે મૌખિક જ છે ઓકે શું કહે છે ક્યુક ટેસ્ટમાં તો કે પહેલો શબ્દ ખરીદ કિંમત એટલે શું બીજો શબ્દ છે ખરાજાત એટલે શું ત્રીજું છે પડતર કિંમત એટલે શું ઓકે પછી ચોથું છે વેચાણ કિંમત એટલે શું પાંચમો નફો ક્યારે થાય નફો એટલે શું અને છઠ્ઠું ખોટ એટલે શું ફટાફટ જવાબ મનમાં નક્કી કર લો ત્યાં સુધી વિડીયો પોઝ દો ચલો તો ક્લિયર થઈ ગયો જો શું છે ખરીદ કિંમત તો કે વસ્તુ જે કિંમતે ખરીદી હોય એને વસ્તુની શું કહેવાય ખરીદ કિંમત ખરીદ કિંમત માટે બીજો શબ્દ શું વપરાય મૂળ કિંમત ખ્યાલ પડે છે ઓકે ખરાજાત ખરાજાત એટલે તો કે ખરીદ કિંમત ઉપરાંતનો વધારાનો ખર્ચો એને ગણિતમાં શું કહેવાય ખરાજાત પડતર કિંમત તો કે ભાઈ ખરીદ કિંમત અને ખરાજાત એટલે કે મૂળ કિંમત અને ખરા ખરાજિયાતનો બેનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે પડતર કિંમત પછી વેચાણ કિંમત તો કે વસ્તુ જે કિંમતે વેચીએ એને વસ્તુની શું કહેવાય વેચાણ કિંમત નફો તો કે વેચાણ કિંમત છે એ પડતર કિંમત કરતાં વધારે હોય ત્યારે નફો થાય એટલે વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરી દઈએ તો આપણને શું મળે નફો વેચાણ કિંમત વધુ હોય તો નફો થાય ખોટ તો કે વેચાણ કિંમત ઓછી હોય કોના કરતા તો કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો આપણને શું જાય ખોટ જાય નફો ક્યારે થાય વેચાણ કિંમત વધુ હોય ત્યારે ખોટ ક્યારે જાય પડતર કિંમત વધુ હોય ત્યારે ઉદાહરણ તરીકે હજાર રૂપિયાની વસ્તુ ઓકે આપણે વેચીએ છીએ હજાર રૂપિયામાં એ આપણને સાતસો પડી દીધી તો હજાર રૂપિયા છે એ વેચાણ કિંમત છે સાતસો એ મૂળ કિંમત છે તો પડતર કિંમત કેટલી છે તો કે સાતસો હજાર રૂપિયા વેચી છે એટલે વેચાણ કિંમત એમાંથી પડતર કિંમત સાતસો બાદ કરીએ તો આપણને ત્રણસો રૂપિયા શું મળી જાય નફો પણ એની જગ્યાએ તો કે સાતસો રૂપિયામાં જે આપણને વસ્તુ પડી હોય એ વસ્તુ આપણે હજાર રૂપિયામાં સોરી આપણે વેચીએ ચારસો રૂપિયામાં આપણને વસ્તુ કેટલામાં પડી હતી સાતસોમાં વેચી કેટલામાં તો કે ચારસોમાં એટલે આપણી વેચાણ કિંમત છે કેવી છે ઓછી છે વેચાણ કિંમત ઓછી હોય ત્યારે આપણને ખોટ જાય સાતસોમાંથી ચારસો બાદ કરો તો કેટલા રૂપિયા ખોટ ગઈ ત્રણસો ક્લિયર જે કિંમતે વસ્તુ ખરીદી એની મૂળ કિંમત ખરીદી ઉપરાંત વધારાનો ખર્ચો એટલે ખરાજાત બેનો સરવાળો કરીએ વસ્તુ કેટલામાં પડી એટલે પડતર કિંમત વસ્તુ વેચીએ એ વેચાણ કિંમત વેચાણ કિંમત વધુ હોય તો એમાંથી પડતર કિંમત બાદ કરી દઈએ એટલે નફો મળી જાય વેચાણ કિંમત ઓછી હોય તો પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરી દઈએ એટલે આપણને શું મળી જાય ખોટ મળી જાય રેડી તો વધારે દાખલા આગળના છે વિડીયોમાં આપણે જોઈશું મહત્વના મુદ્દા તો કે ભાઈ ખરીદ કિંમત જે કિંમતે વસ્તુ ખરીદવામાં આવે તેને વસ્તુની ખરીદ કિંમત કહેવાય ખરીદ કિંમત માટે બીજો શબ્દ વપરાય મૂળ કિંમત શબ્દ શું વપરાય મૂળ કિંમત પછી દિલીપ એક બાઈક પાસઠ હજારમાં ખરીદે છે દિલીપે એક બાઇક લીધું પાસઠ હજારમાં તેથી તેની ખરીદ કિંમત કેટલી થઈ પાસઠ હજાર પડે પાસઠ હજાર રૂપિયામાં દિલીપભાઈ એક નવું બાઈક લઈ આવ્યા છે ઓકે આ જન્માષ્ટમીની ઓફર હતી વસ્તુ ખરીદી તેના ઉપર જે અન્ય ખર્ચ કરવો પડે તેને ખરાજાત કહેવાય ખરાજાત એટલે વધારાનો ખર્ચો તમે બે કરોડ નું મકાન લો અને એક ટકા દલાલી આપો તો બે કરોડ મકાન માલિકને આપ્યા અને એક ટકો દલાલી દલાલને આપી તો એ દલાલી પણ ગણિતની ભાષામાં શું કહેવાય ખરાજાત એટલે કદાચ આવો પ્રશ્ન પૂછે કે દલાલી શું છે દલાલી શું છે ખરાજાત ખરાજાત એટલે વધારાનો ખર્ચો રેડી ખરીદ કિંમત ખબર પડી ગઈ જે કિંમતે વસ્તુ ખરીદી અને ખરીદ કિંમત કહેવાય એના માટે બીજા શબ્દ શું વપરાય મૂળ કિંમત દિલીપભાઈ બાઇક લીધું બાઇકની કિંમત કેટલી રાખીએ પાંસઠ હજાર દિલીપભાઈની જગ્યાએ તમે તમારું નામ લખી શકો ઓકે મેં પાંસઠ હજાર રૂપિયાનું કે બાઇક લીધું ખરાજાત વધારાનો ખર્ચો દિલીપભાઈ બાઇક ખરીદી તેમાં પાંચ હજાર રૂપિયાની એસેસરીઝ નખાવે છે તેથી તેની ખરાજાત પાંચ હજાર રૂપિયા થઈ બાઇક લઈ લીધું હવે બાઇકમાં જે કંપનીના હોર્નને એવું હોય એ હતું દિલીપભાઈને એવું બધું નહોતું ગમતું એને આમ કે ટોટ ટોટને થવું જ એટલે એ એસેસરીઝમાં નવું આમ લાઇટો નખાવી ઝગમગ થતી જાય ઓકે પાંચ હજાર રૂપિયા બીજા નાખ્યા દિલીપભાઈની જગ્યાએ તમે તમારી જાતને મૂકી દો પાસઠ હજાર રૂપિયા તમને આપ્યા હતા સો રૂવાળાને હવે પાંચ હજાર રૂપિયા તમે એસેસરીના બીજા આપ્યા તો પાંસઠ ને પાંચ એટલે તમે ઘરના કેટલા કાઢ્યા એ સિત્તેર ખબર પડે છે ને રેડી પછી તમે આગળ ગયા પડતર કિંમત વસ્તુની ખરીદી કિંમત એમાં ખરાજાત ઉમેરીએ મૂળ કિંમત અથવા ખરીદ કિંમત એમાં તમે ખરાજાત ઉમેરો તો તમને શું મળે પડતર કિંમત દિલ્હીભાઈ પાસઠ હજાર રૂપિયા બાઇક ખરીદી છે અને પાંચ હજાર રૂપિયાનો એનો ખર્ચો કર્યો એટલે પડતર કિંમત કેટલી થઈ તો કે પાસઠ વત્તા પાંચ બરાબર સિત્તેર હજાર 70 માં પડ્યો પછી આગળ ગયા વેચાણ કિંમત વસ્તુ જે કિંમતે વેચાવામાં આવે તેને વેચાણ કિંમત કહેવાય છે હવે સીધી વસ્તુ છે જો દિલિપભાઈ આ 70000 થી વધારે કિંમતે વેચે તો નફો થાય વેચાણ કિંમત વધુ હોય તો નફો થાય વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય જો એ દિલિપભાઈ આગળ શું કરે છે તો કે દિલિપભાઈ બાઈક 70000 રૂપિયા માં વેચે છે તો તેની વેચાણ કિંમત 70000 રૂપિયા થશે સીધી વસ્તુ છે દિલિપભાઈ બાઈક 70000 રૂપિયા માં વેચે તો એનો મતલબ કે એની વેચાણ કિંમત કેટલી થઈ 70000 જે કિંમતે વસ્તુ વેચો એને વેચાણ કિંમત કહેવાય નફો પડતર કિંમત કે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય વેચાણ કિંમત વધારે હોય તો તમને શું થાય તો કે જે તફાવતની રકમ મળે એને નફો કહેવાય એટલે કે તો કે દિલીપભાઈ સિત્તેર હજાર રૂપિયામાં બાઇક ખરીદી અને પંચ્યાસી હજારમાં વેચે છે દિલીપભાઈ ગાંધીનગરથી બાઇક લીધું ગામડે લઈ ગયા ગામડે આમ શણગારેલું બાઇક જોઈને લોકો ખુશ ખુશ થઈ ગયા આ હા હા કે જબર બાઇક લાયા દિલીપભાઈ કેટલામાં પડ્યું તક પંચ્યાસીમાં માં દિલીપભાઈ મારે ભેગા લો હોશિયાર પાછા કેટલામાં પડ્યું તો કે માં તો કે આપણે જોઈએ છે વેચી માર્યું તો પંચ્યાસી હજારમાં વેચી દીધું ખરેખર પડ્યું હતું કેટલામાં સિત્તેરમાં ઓકે બેઝિક વસ્તુ છે ને દુનિયામાં ગાંડામાં ગાંડું હોય ને એને ખબર પડે આમાં તો ખબર પડે જ તે ગમે એવું ગાંડું હેલું જાતું પાંચસો નોટ મૂકજો ઉપાડી લે હે ગાંડાને આપણે કહીએ શું ખબર પડે તો શું લેવા ઉપાડી અને કાગળનો ખટકો નાખજો બધાને બધી ખબર પડતી હોય ભાઈ પરિસ્થિતિ માણસને મજબૂર કરે છે મનથી નહીં

ખોટ પડતર કિંમત કે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય વેચાણ કિંમત કેવી હોય ઓછી તો એ વેચાણ કિંમતમાંથી તમે પડતર કે ખરીદ કિંમત બાદ કરી નાખો એટલે તફાવતની રકમને શું કહેવાય તો કે ખોટ કહેવાય જેમ કે દિલીપભાઈ સિત્તેર હજાર રૂપિયાનું બાઇક ખરીદે છે અને સાઠ હજારમાં વેચે છે સિત્તેર હજારનું બાઇક લીધું તો કે ઘરે પપ્પાને ખબર પડી કે ક્યાંથી પૈસા ક્યાંથી લેવા ભાઈ તું હે અત્યારે અત્યારે બાઇક વેચ કે અહીંયા ઘરે પૈસાની જરૂર છે કે તું બાઇક લઈને ક્યાં રખડે એટલે કોકને ખબર પડી કે આ ભાઈ તાણમાં છે એટલે કીધું બાઇક લઈ લેવું પડે યાર પૈસા હાંઠ જ છે મારી પાસે અરે હાંઠ તો હાંઠ તું રાઈક કે તો સીધી વસ્તુ છે આ સિત્તેર હજાર પડતર કિંમત હતી પડતર કિંમત માંથી તમે વેચાણ કિંમત ઓછી છે એ બાદ કરી નાખો એટલે ખોટ જાય કેટલી તો સાવ બેઝિક કોન્સેપ્ટ છે જે કિંમતે વસ્તુ ખરીદો એની ખરીદ કિંમત ખરીદ કિંમતે મૂળ કિંમત મૂળ કિંમતો વધારાનો ખર્ચો કરો ગણિતમાં કહેવાય ખરા જાત એ બેનો સરવાળો કરો એટલે કહેવાય પડતર કિંમત તમને કેટલામાં પડ્યું પડ્યું એ પડતર કિંમત હવે વેચાણ કિંમત વધુ હોય તો નફો થાય ઓછું હોય તો ખોટ જાય વાર્તા પૂરી છે ટોપિકમાં ભણવું પડે કશું ના હોય તો ઘણું બધું નીકળે છે જોઈએ આગળ વસ્તુની છાપેલી કિંમત પર વેપારી દ્વારા જે છૂટ આપવામાં આવે છે તે વળતર કહેવાય છે જો વળતર એ દેશી શબ્દ છે ઓકે એને છૂટ પણ કહેવાય ડિસ્કાઉન્ટ એવું આપણે ઇંગ્લિશમાં કહીએ એટલે આપણે ડિસ્કાઉન્ટમાં ખબર પડે ડિસ્કાઉન્ટ એટલે શું તો કે ધારો કે એવું લખ્યું હોય કે ભાઈ અમારી દુકાનમાં દસ ટકા દરેક વસ્તુ ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો સો રૂપિયાની વસ્તુ હોય એમાં દસ ટકા ડિસ્કાઉન્ટ એટલે સોના દસ ટકા એટલે દસ રૂપિયા જાય તો દસ રૂપિયા દઈએ તો વસ્તુ દઈ દઈએ એવું ન હોય એ જે કિંમત હોય સો રૂપિયા એ સો રૂપિયામાંથી દસ ટકા એટલે દસ ઓછા થાય તો આપણે દેવા કેટલા પડે નેવું તો દસ રૂપિયા ના ગયો એની છૂટ મળે છૂટને વળતર કહેવાય ઇંગ્લિશમાં ડિસ્કાઉન્ટ કહેવાય ડિસ્કાઉન્ટ તમારી જે મૂળ કિંમત છે એમાંથી ઓછું થાય ક્લિયર આ તો ખબર પડે ને લે અલગ અલગ રીતના ઉદાહરણની સમજૂતી અને પડતર કિંમત આપેલ હોય ત્યારે નફો શોધવાનું સૂત્ર હવે આમાં સૂત્ર જરૂર પડતી જ નહીં લે ભાઈ ખાલી આટલું યાદ રાખવાનું વેચાણ કિંમત વધુ હોય તો નફો થાય અને ઓછી હોય તો ખોટ જાય જો નફો ક્યારે થાય વેચાણ કિંમત વધુ હોય એમાંથી પડતર કિંમત બાદ કરી દઈએ વેચાણ કિંમત વધુ હોય પડતર કિંમત બાદ કરી દઈએ વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરીએ તો આપણને નફો થાય સમજો કે મેં બસો રૂપિયામાં વસ્તુ વેચી એટલે વેચાણ કિંમત બસો થઈ એની પડતર કિંમત મને એકસો પચાસ રૂપિયામાં પડેલી મને એકસો પચાસમાં પડેલી એટલે એ મારા માટે પડતર કિંમત થઈ તો બસોમાંથી એકસો પચાસમાં કાઢી નાખું તો પચાસ રૂપિયા મને શું થયો નફો વેચાણ કિંમત વધુ હોય કોના કરતા તો કે પડતર કિંમત કરતા તો આપણને શું થાય નફો થાય જ્યારે વસ્તુની પડતર કિંમત અને વેચાણ કિંમત આપેલ હોય ત્યારે ખોટ શોધવાનું સૂત્ર ખોટ ક્યારે જાય તો કે ભાઈ વેચાણ કિંમત ઓછી હોય અને પડતર કિંમત વધારે હોય જો આ પડતર કિંમત વધારે હોય વેચાણ કિંમત ઓછી હોય તો બેનો તફાવત એટલે શું કહેવાય ખોટ જેમ કે ઓકે મને કોઈ વસ્તુ બસો રૂપિયામાં પડી મને કેટલામાં પડી બસોમાં ઓકે પછી તો કે એ વસ્તુ મેં એકસો પચાસમાં વેચી દીધી એટલે બસોમાં મને પડી એકસો પચાસમાં મેં વેચી દીધી તો સીધી વસ્તુ છે પચાસ રૂપિયા મને શું થશે એ ખોટ જશે ક્લિયર વેચાણ કિંમત વધુ હોય તો નફો થાય વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય જ્યારે વસ્તુની વેચાણ કિંમત અને નફો અથવા તો વેચાણ કિંમત અને ખોટ આપી હોય ત્યારે પડતર કિંમત શોધવાનું સૂત્ર નફો એટલે આવું થયું કે ભાઈ વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત હવે શું કે છે કે પડતર કિંમત શોધવી છે તો પડતર કિંમત શોધવી છે પહેલા આ માઇનસ પડતર કિંમત હામે મોકલો તો શું થાય પ્લસ થાય આ માઇનસ છે આ બાજુ આવે શું થાય પ્લસ એટલે હવે જો વેચાણ કિંમત તો કે વેચાણ કિંમત બસો રૂપિયા એમાંથી નફો નફો મન કેટલો મળ્યો તો કે પચાસ રૂપિયા બસો માંથી હું પચાસ રૂપિયા નફો બાદ કરી દઉં તો મારી પડતર કિંમત કેટલી થઈ એકસો પચાસ ગોખવાની કે જરૂર નથી ખાલી બુદ્ધિથી દોડાવવાનું સમજવાનું છે કે ભાઈ તમે બસો રૂપિયામાં વસ્તુ વેચી એ બસોમાં તમને કેટલા મળ્યા તો પચાસ એ બસો માંથી પચાસ ગાઢ નાખો તો વધ્યા કેટલા દોઢસો આ તમારી મૂળ કિંમત દોઢસો ની વસ્તુ તમે બસોમાં વેચી તમને નફો કેટલો થયો પચાસ તો એના જે ઉલટું પૂછે કે બસો રૂપિયામાં વેચો ને તમને પચાસ રૂપિયા નફો થાય છે તમારી મૂળ કિંમત કેટલી હશે તો બાદ કર નાખો બસો માંથી પચાસ બાદ કર નાખો વધ્યા કેટલા દોઢસો આ થઈ ગઈ તમારી પડતર કિંમત સમજાય છે હવે આની વસ્તુ પહેલામાં થાય સૂત્રમાં કે પડતર કિંમત બરાબર વેચાણ કિંમત માઇનસ નફો આ પડતર કિંમતને સામે લઈ જાઓ તો નફો આ બાજુ પ્લસ થઈ જાય નફાનું સૂત્ર આપણને આવડે છે વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત પછી આ પડતર કિંમત બરાબર વેચાણ કિંમત ખોટ આપણે આવું જોયું હતું ખોટ ક્યારે થાય તો કે ભાઈ પડતર કિંમતમાંથી આપણે વેચાણ કિંમત બાદ કરી નાખીએ પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરી વેચાણ કિંમત ઓછી હોય ત્યારે ખોટ જાય હવે મારે પડતર કિંમત જોઈએ છે તો હું આજે વેચાણ કિંમત છે એને આગળ મૂકી દઉં એટલે માઇનસમાંથી પ્લસ થઈ જશે ખોટ વધતા વેચાણ કિંમત બરાબર થઈ ગયું પડતર કિંમત તમે કેટલા વસ્તુ વેચી તો કે ભાઈ દોઢસોમાં ખોટ કેટલી ગઈ તો કે પચાસ દોઢસો રૂપિયામાં મેં વેચી એટલે મારી વેચાણ કિંમત થઈ ગઈ મને ખોટ કેટલા રૂપિયા ગઈ પચાસ તો વસ્તુની પડતર કિંમત કેટલા હશે બસો રૂપિયા આગળ બે એક્ઝામ્પલ આપણે જોઈએ ને એ જ વસ્તુ કે બસો રૂપિયાની વસ્તુ હું દોઢસોમાં વેચું તો મને પચાસ રૂપિયા ખોટ જાય તો સીધી વસ્તુ છે દોઢસોમાં મેં વેચી પચાસ રૂપિયા ખોટ ગઈ બેને ભેગા કરી દો તો મારી મૂળ કિંમત થઈ જાય કેટલી બસો સમજાય છે ભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે બસો રૂપિયાની વસ્તુ તમે દોઢસોમાં વેચી નાખો તો તમને ખોટ જાય કેટલા રૂપિયા પચાસ હવે એવું કે એકસો પચાસમાં વેચી હતી પચાસ રૂપિયા ખોટ તો ખોટને મૂળ કિંમત બે ભેગા કરીએ તો તમારી વેચાણ કિંમત બની જાય પડતર કિંમત બની જાય એટલે આ બે સૂત્ર તમને યાદ રહે તો ભલે ના યાદ રહે તો આપણે જરૂર નથી આપણે પહેલાં બે સૂત્ર મગજમાં રાખવાના જ્યારે નફો આપેલ હોય ત્યારે ઋણની નિશાની મૂકવી અને ખોટ આપી હોય ત્યારે ધનની નિશાની મૂકવી સૂત્ર આપણે કયું યાદ રાખવાનું તો કે આર યુ નફો અને આ ખોટ નફો ક્યારે થાય વેચાણ કિંમત વધુ હોય ત્યારે એટલે આ વેચાણ કિંમત કોનાથી વધારે હોય તો કે પડતર કિંમત કરતા ખોટ ક્યારે જાય તો કે વેચાણ કિંમત ઓછી હોય ત્યારે કોના કરતાં ઓછી હોય પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોય તો નફો થાય વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય પછી આ વેચાણ કિંમતને આ બાજુ લઈ આવો તો પ્લસ થઈ જાય અને નફાન પેલી બાજુ લઈ જાવ તો માઇનસ થઈ જાય એટલે સૂત્ર પહેલાં યાદ રહે તો ના રહે કાંઈ જરૂર નથી ખાલી મગજમાં ક્લિયર હોવું જોઈએ કે મૂળ કિંમત કરતાં જો વધારે કિંમતે વેચીશું તો નફો થશે ઓછી કિંમતે વેચીશું તો ખોટ જશે ક્લિયર સમજાય છે બાકી ખિસ્સામાંથી ગાઢેલી રકમ યાદ રાખવાની એનાથી વધારે આવે એ નફો ઓછા આવે એ ખોટ હં જો એક્ઝામ્પલ આપણે થોડા સમજવાની કોશિશ કરીએ કે એક વસ્તુની ખરીદ કિંમત પાંચસો ને પચાસ રૂપિયા છે મતલબ કે પાંચસો ને પચાસ રૂપિયામાં વસ્તુ ખરીદી એની વેચાણ કિંમત છસો રૂપિયા છે મતલબ કે છસો રૂપિયામાં વેચી તો તેની વસ્તુ પર કેટલા ટકા ઓકે કેટલો નફો થાય ટકા નથી પૂછ્યું ખાલી નફો જ પૂછ્યો છે સીધી વસ્તુ છે એક વસ્તુની ખરીદ કિંમત પાંચસો ને પચાસ છે તમે ખિસ્સામાંથી કેટલા કાઢ્યા પાંચસો ને પચાસ આ તમારી ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત થઈ પછી તો કે વેચાણ કિંમત છસો રૂપિયા છે વેચાણ કિંમત તમારી થઈ છસો રૂપિયા તો તેની આ વસ્તુ પર કેટલો નફો થાય હવે કોમન સેન્સ સમજો પહેલા તમે સાડી પાંચસો રૂપિયાની વસ્તુ લઈ અને છસોમાં વેચો તો નફો થાય કે નુકસાન સમજાય છે સાડી પાંચસોની રૂપિયાની વસ્તુ લો અને છસો રૂપિયામાં તમે વેચી દો તો તમને નફો થાય કે નુકસાન ખબર પડે હે ભાઈ એટલે એ કોમન સેન્સ છે ખિસ્સામાંથી સાડી પાંચસો કાઢ્યા હતા અને પચા વધારે આવ્યા આવ્યા ને તો મૂળ કિંમત કરતા હોય ત્યારે હંમેશા નફો થાય કેટલા વધારે આવ્યા તો કે છસો માંથી પાંચસો પચાસ ઘાત નાખો તો પચાસ રૂપિયા વધારે આવ્યા અહીંયા ટકા નથી પૂછ્યા ખાલી આટલું જ પૂછ્યું કેટલો નફો થાય પચાસ રૂપિયા નફો થાય પણ ટકા પૂછ્યા હોત ઓકે તો આપણે શું કરવાનું મૂળ કિંમત કેટલી હતી તો કે ભાઈ પાંચસો પચાસ ખિસ્સામાંથી કેટલા કાઢેલા પાંચસો પચાસ ખિસ્સામાંથી ઘાટું ઘાડ્યું હોય નીચે રાખવાનું વધારાના કેટલા એવા તો કે પચાસ ગુણ્યા સો ટકા શોધવા હોય તો અપૂર્ણાંક ગુણ્યા સો અપૂર્ણાંકમાં નીચે શું લખવાનું ખિસ્સામાંથી ગાઢેલી રકમ પછી છસોમાં વેચી તો છસો રૂપિયા નફો નથી છસોમાં તો વેચી છે પાંચસો પચાસ ખિસ્સામાં નાખ્યા નફો ખાલી કેટલો કહેવાય પચાસ રૂપિયા આ બુદ્ધિ દોડાવી પડે પછી એના છે પંચાવન સો ભાગ્યા એટલે પૂર્ણાંક અગિયાર એકસો નવ પૂર્ણાંક એક નવ પોઈન્ટ જીરો નવ ટકા અહીંયા આપણે ખાલી પચાસ રૂપિયા જ પૂછ્યું તો ટકાની જરૂર નથી પણ હું તમને સમજાવતો જઉં છું ટકા કેવી રીતે આવશે નફો અને ખોટ તમને ટકામાં પૂછે તો એ પણ આપણે આવી રીતના લખી શકીએ દિનેશભાઈ એક વસ્તુ સાત હજારમાં ખરીદે છે અને એક વર્ષને વાપરી અને છ હજારમાં વેચે છે તો તેને કેટલી ખોટ ગઈ કહેવાય આ દિનેશભાઈ ની જગ્યા તમે તમારી જાતને મૂકો કે હું સાત હજાર રૂપિયામાં એક વસ્તુ ખરીદું છું એટલે મૂળ કિંમત કેટલી થઈ ગઈ તો કે સાત હજાર એક વર્ષ પછી છ હજારમાં વેચું છું એટલે વેચાણ કિંમત કેટલી થઈ ગઈ છ હજાર સાત હજાર રૂપિયામાં વસ્તુ લીધી છ હજારમાં વેચી દીધી હવે તમે સમજો હાઉ કોમન સેન્સ છે ને સાત હજારની લીધેલી વસ્તુ છ હજારમાં વેચીએ નફો ત્યાં નુકસાન નફો તૈક નુકસાન

તો તમે 7000 ગઢ્યા હતા 6 તો તમને આવી ગયા બાકી કેટલા વધ્યા 1000 તો તમારી ખોટ 1000 કહેવાય 6000 રૂપિયા ખોટ ના કહેવાય ખવતી વધારે ભૂલ થતી હોય તો આ અહીં થાય કે 7000 માં લીધીતી ખિસ્સામાંથી ગઢ્યા 7000 ઉપર આયા 6000 એ ગોંડા 6000 રૂપિયા આયા છે ખોટ ખાલી 1000 જ છે એટલે આના ટકા શોધવા હોય તો શું થાય તો કે નીચે ખિસ્સામાંથી ગઢેલી રકમ કેટલી તો કે 7000 ઉપર તો કે ખોટ કેટલી 1000 ટકા શોધવા માટે ગુણ્યા 100 આ 0 0 0 જતા રહ્યા ઓકે 100 ભાગ્યા 7 ચૌદ સત્તા અઠાણું થાય એટલે ચૌદ ગુણ્યા સાત પૂર્ણા બે સત્યાં ખ્યા પડે છે ભાઈ ટકા કીધું નથી આપણે ખાલી એટલું જ પૂછ્યું છે ખોટ કેટલી ગઈ ખોટ કેટલી ગઈ હજાર આ દાખલો તો ખાલી મારે તમને સમજાવું છે બાકી ગણવાનું ના એમને ખબર પડી જાય સાત હજાર માં ખરીદી છ હજારમાં વેચી દીધી હજાર રૂપિયા ખોટ લઈ પણ મારે કોન્સેપ્ટ ક્લિયર કરાવવું છે કેમકે આ પછી ના ચેપ્ટરમાં આપણે દાખલા ગણવાના છે એના પછી આવી છે સામતભાઈ એક પેનનું બોક્સ પચાસ રૂપિયામાં ખરીદે છે એટલે મૂળ કિંમત સામતભાઈની કેટલી થઈ તો કે પચાસ રૂપિયા તે ક્લાસના એક છોકરાને ચાલીસ રૂપિયામાં વેચે છે એટલે વેચાણ કિંમત કેટલી થઈ ચાલીસ હવે સીધી વસ્તુ છે ભાઈ મૂળ કિંમત પચાસ રૂપિયા છે પચાસ રૂપિયામાં લીધું વેચાણ કિંમત કેટલી છે તો કે ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયામાં દીધું મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે ઓછી તો ખોટ જાય કેટલા તો કે મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કર દો દસ રૂપિયા હવે ધારો કે અહીંયા પૂછ્યું કે કેટલા ટકા તો સામતભાઈએ ખિસ્સામાંથી કેટલા ઘટાયા તો કે સામતભાઈ ખિસ્સામાંથી પેનના બોક્સ માટે પચાસ રૂપિયા કાઢ્યા સામે વિદ્યાર્થીને આપ્યું કેટલામાં ચાલીસમાં તો ચાલીસ તો આવી ગયા એટલે ખોટ ચાલીસ ના કહેવાય ચાલીસ તો આવ્યા ખોટ કેટલી કહેવાય તો કે પચાસમાંથી ચાલીસ બાદ કરે એટલે દસ તો ઉપર લખવાની ખોટ ટકા શોધવા આવે તો ગુણ્યા સો આ ગુણ્યા સો પચાસ દુ સો ઓકે પછી દસ દુ વીસ તો સામતભાઈને વીસ ટકા ખોટ ગઈ કહેવાય આપણને તો ખાલી એટલું જ પૂછ્યું છે કે નફો કે ખોટ ઓકે કેટલી તો ભાઈ આમાં ખોટ કેટલી તો કે દસ રૂપિયા પણ ટકામાં પૂછે તો ટકા કેટલા થઈ જાય વીસ ખબર પડે છે પચાસ રૂપિયામાં વસ્તુ લીધી ચાલીસ માં વેચી દીધી તો પચાસ માઇનસ ચાલીસ એટલે દસ રૂપિયા ખોટ કહેવાય ઓછાની સાઈઠ માં વેચી હોત તો પચાસ જ થાય વીસ ટકા સમજાય છે ક્લિયર રવિભાઈ એક વસ્તુ વીસ હજારમાં વેચે છે તેમાં તેના નફાનું પ્રમાણ પાંચ હજાર રૂપિયા છે તો તેની પડતર કિંમત કેટલી હશે સમજજો બહુ બેઝિક દાખલો છે એકદમ સરળ રવિભાઈ એક વસ્તુમાં વેચે છે નફો કેટલો થાય છે તો કે પાંચ હજાર તો આપણે એવું પૂછ્યું છે પડતર કિંમત શોધો હવે સીધી વસ્તુ છે વીસ હજાર રૂપિયામાં તમે કઈક વસ્તુ વેચી દો છો એમાં તમને પાંચ હજાર રૂપિયા વધે છે તો મતલબ કે તમને વસ્તુ પડી કેટલામાં હોય કોમન સેન્સ છે ભાઈ વીસ હજારનો છે કુલ તમે વેચા એમાંથી પાંચ હજાર તમને વધારે મળ્યા તો એ પાંચ હજાર ઘાઢ નાખો તો આ વહેતા કેટલા પંદર ઓકે તો વીસમાંથી વેચાણ કિંમતમાંથી નફો ઘાઢ નાખો વીસમાંથી પાંચ ગયા તો પંદર હજાર રૂપિયા વધ્યા આ પંદર હજાર રૂપિયા શું કહેવાય પડતર કિંમત પંદર હજાર શું કહેવાય પડતર કિંમત ખ્યાલ પડે છે રવિભાઈ ને પંદર હજારમાં વસ્તુ લીધેલી એની વીસ હજારમાં વેચી દીધી હવે પંદર હજાર ખિસ્સામાંથી કાઢ્યા હતા વીસ આવ્યા તો વધારાના કેટલા આવ્યા પાંચ હજાર એ શું થઈ ગયો નફો એટલે કે વેચાણ કિંમતમાંથી તમે નફો ઘાટ નાખો તો તમને શું મળી જાય પડતર કિંમત રવિભાઈ જગ્યાએ તમે તમારી જાતને મૂકો તમે વીસ હજારમાં વસ્તુ વેચો છો એમાં તમને પાંચ હજાર વધ્યા તો તમને વસ્તુ કેટલામાં પડી હોય તો તમને પાંચ હજાર ક્યારે વધે કે જ્યારે તમે પંદરમાં વસ્તુ લીધી હોય તો તમે પંદરમાં હતી પાંચ નફો થયો ટોટલ તમે વેચી કેટલામાં વીસમાં સમજાય છે ભાઈ સાચું પાકે પાય ચલો તો થઈ જાઓ રેડી બેઝિક બે કોન્સેપ્ટના આધારિત એક જ દાખલો આપું છું કે મેહુલભાઈ એક વસ્તુ પચીસ હજારમાં વેચે છે તેમાં તેને ત્રણ હજાર રૂપિયાનું નુકસાન જાય છે તો તેની પડતર કિંમત શોધો દાખલો ગણવાની જરૂર નથી બુદ્ધિનો ઉપયોગ કરી અને તમે જવાબ આપી શકો છો કે પચીસ હજારમાં વસ્તુ વેચે છે ત્રણ હજાર રૂપિયાનું નુકસાન એટલે કે ખોટ જાય છે તો એને વસ્તુ પડી કેટલામાં હશે હાવ એવું છે હાવ સિમ્પલ છે મેહુલભાઈની જગ્યાએ તમે તમારી જાતને મૂકો કે ભાઈ તમે પચીસ હજારમાં વસ્તુ વેચી દીધી આ તમારી તમારી વેચાણ કિંમત તમને નુકસાન આવ્યું એટલે ખોટ થઈ પચીસ વસ્તુ વેચીએ તો જતી હોય એનો મતલબ કે આપણને પૈડી કેટલામાં હોય તો કે પચીસ હજાર રૂપિયા આવ્યા ત્રણ ખોટ ગઈ છવીસ અઠ્યાવીસ આપણને અઠ્યાવીસ હજારમાં એ વસ્તુ પડી હોવી જોઈએ ઓકે તો આ થઈ ગઈ પડતર કિંમત ખબર પડે છે નફો થયો હોય તો જે આપણે વેચાણ કિંમત આપી હોય એમાંથી બાદ કરવું પડે ખોટ ગઈ હોય ત્યારે વેચાણ કિંમતમાં ખોટ ઉમેરવી પડે કે પચીસ હજારમાં વેચવું ત્રણ હજાર ખોટ પચીને ત્રણ ભેગા કર્યા એટલે પડતર કિંમત થઈ અઠ્યાવીસ સમજાય છે ભાઈ નફો થાય ત્યારે શું કરવાનું પડતર કિંમત માટે તો કે જ્યારે આપણને નફો થતો હોય જ્યારે આપણને નફો થતો હોય ત્યારે પડતર કિંમત શોધવા માટે ઓકે શું કરવાનું તો કે વેચાણ કિંમતમાંથી નફો બાદ કરી દેવાનો કે ભાઈ વીસ હજારમાં વેચી રહ્યું ભાઈએ પાંચ હજાર નફો હતો તો વીસ હજારમાંથી પાંચ હજાર બાદ કરી દીધા તો પંદર હજાર થઈ પડતર કિંમત એટલે નફો થતો હોય ત્યારે શું કરવાનું તો કે વેચાણ કિંમતમાંથી નફો બાદ કરી દેવાનો ખોટ જતી હોય ત્યારે શું કરવાનું તો કે પડતર કિંમત માટે વેચાણ કિંમતમાં ખોટ ઉમેરી દેવાની વેચાણ કિંમતમાં શું કરવાનું ખોટ ઉમેરવી જો અહીંયા પચીસ હજાર રૂપિયા વેચાણ કિંમત હતી ત્રણ હજાર રૂપિયા ખોટ હતી ત્રણ હજાર ખોટ ઉમેરી દીધી એટલે પચીસ ત્રણ ટોટલ અઠ્યાવીસ હજાર શું થઈ ગયું પડતર કિંમત કોન્સેપ્ટ ક્લિયર થાય છે ખબર પડે છે પહેલાં અને ફરી બધા બધા શબ્દો એકવાર રિપીટ લઈ લઉં છું જો પહેલો શબ્દ શું કહે છે તો કે મૂળ કિંમત મૂળ કિંમત એટલે ખરીદ કિંમત તમે જે કિંમતે વસ્તુ ખરીદો એની મૂળ કિંમત કહેવાય એ ઉપરાંત તમે વધારાનો ખર્ચો કરો એને ખરા જાત કહેવાય શું કહેવાય ખરા જાત મૂળ કિંમતને ખરા જાત ભેગા કરો એટલે એને કહેવાય પડતર કિંમત પડતર કિંમત પછી બે વસ્તુ થાય તમે વસ્તુ વેચો જો તમારી વેચાણ કિંમત વધુ હોય અને કાં તો તમારી વેચાણ કિંમત ઓછી હોય વધુ હોય તો તમને નફો થાય અને ઓછી હોય તો તમને ખોટ જાય વધુ હોય તો નફો થાય હવે આ વધુમાંથી નફો બાદ કર દો તો પડતર કિંમત મળી જાય પછી વેચાણ કિંમતમાં તમે ખોટ ઉમેર દો તોય તમને પડતર કિંમત મળી જાય તો સીધી વસ્તુ છે નફો થયો તો આયો હોય આયો હોય એ બાદ કર દો ખોટ ગયું હોય તો તમારે ઘરના કાઢવા પડે ઘરના કાઢેલા દો

ખોટ ક્યારે જાય તો કે વેચાણ કિંમત ઓછી હોય તો વેચાણ કિંમતમાં તમે ખોટ ઉમેરજો તો પડતો કિંમત મળી જાય સાવ શબ્દ ઇઝી છે મગજથી ગણવાનું ગણિતથી નહીં ગણવાનું ક્યાંથી ગણવાનું અહીંથી હજી એક સાવ બેઝિક એક્ઝામ્પલ આપું કે તમે આઠસો રૂપિયાની વસ્તુ લો છો આઠસો રૂપિયાની વસ્તુ લો છો તો કે બસો રૂપિયાનો ખર્ચો કરો છો આઠસો રૂપિયાની વસ્તુ લીધી બસો રૂપિયાનો ખર્ચો કર્યો તો તમને વસ્તુ પડે કેટલામાં હજાર મળે પૈડી કેટલામાં હજારમાં તમે બારસોમાં વેચો છો બારસોમાં વેચો તો તમારો નફો કેટલો થયો બસો અને તમે સાતસોમાં વેચો તો તમારી ખોટ કેટલી થઈ ત્રણસો ખ્યાલ પડે છે તમે સાતસોમાં વેચો તો તમને ખોટ ગઈ ખોટ કેટલી ગઈ ત્રણસો તમે બારસોમાં વેચ્યું તો તમને નફો થયો નફો કેટલો થયો બસો કેમકે હજાર તમે ખિસ્સામાંથી કાઢેલા બારસોમાં વેચ્યું બસો વધારે આવ્યા વધારે આવ્યા શું થયો નફો હવે જો આ બારસોમાં તમે વેચી એમાંથી બસો બાદ કરી નાખો બારસો તમારી વેચાણ કિંમત વેચાણ કિંમતમાંથી તમે નફો ગાઢ નાખો બારસો માંથી બસો ગાઢ નાખો એટલે તમારી પડતર કિંમત આવી ગઈ સમજાય છે ઓકે હજાર રૂપિયામાં પડેલી વસ્તુ તમે સાતસો વેચી સાતસોમાં વેચી તો ત્રણસો રૂપિયા તમને શું આવ્યું ખોટ તમારી વેચાણ કિંમત કેટલી હતી તો કે સાતસો સાતસો માં ખોટ કેટલી તો કે ત્રણસો તો વેચાણ કિંમતમાં તમે ખોટ ઉમેર દો સાતસો ત્રણસો એટલે તમારી મૂળ કિંમત આવી ગઈ ખ્યાલ પડે છે એટલે વેચાણ કિંમતમાંથી વેચાણ કિંમતમાંથી નફો કાઢી નાખો તો પડતર કિંમત મળી જાય વેચાણ કિંમતમાં તમે ખોટ ઉમેરી દો વેચાણ કિંમતમાં ખોટ ઉમેરી દો તો એ તમને શું મળી જાય મૂળ કિંમત મળી જાય રેડી એટલે ખાલી જોવાનું કે વધારે આવ્યા છે તો ઓછા કરી નાખો ઓછા આવ્યા છે તો ઉમેરી દો ક્યારે કે જ્યારે નફો અને કિંમત આપી હોય અને મૂળ કિંમત શોધવાના હોય ત્યારે બાકી મૂળ કિંમત ને વેચાણ કિંમત આપી દીધા હોય તો તો નફો ખોટ ખબર પડી જવાનું છે કે 5000 ની વસ્તુ 7000 માં વેચી તો કે 5 ઉપર 2 વધારે આવ્યા નફો 12000 ની વસ્તુ 11000 માં વેચી તો કે 12 ના 11 કર્યા એટલે 1000 ઓછા લીધા ખોટ સમજાશે પાકે પાય હજી થોડા આગળ દાખલા ગણીએ ઓકે નેક્સ્ટ વિડિયોમાં ચલો તો આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ સૂત્ર આપણે કંઈક આવું જોઈ ગયા છીએ કે જ્યારે નફા અને ખોટની ટકાવારી શોધવાનું કહેવામાં આવે ત્યારે આપણે ઘરની બનાવટ રાખીએ કે ખિસ્સામાંથી બના કાઢેલી જે વસ્તુ છે ખિસ્સામાંથી કાઢેલી રકમ એ નીચે લખવાની નફો અને ખોટ હોય તો ઉપર લખવાના એટલે આવી રીતના આપણે લખી શકીએ કે નફા અથવા ખોટની ટકાવારી તમારે જોઈતી હોય તો ખરીદ કિંમત મૂળ કિંમત પડતર કિંમત મારી ભાષામાં કહું તો ખિસ્સામાંથી કાઢેલી રકમ નીચે લખવાની નફો થયો હોય તો ઉપર નફો ખોટ થયો હોય તો ઉપર ખોટ એના ગુણ્યા સો જે આપે નફો આપ્યો હોય તો નફો લખવાનો ખોટ આપ્યો હોય તો ખોટ લખવાની પણ એમાં ઉતાવળ કરવાની નહીં કે ભાઈ પાંચ હજારની વસ્તુ પાંચ હજારની વસ્તુ છ હજાર રૂપિયામાં વેચવાથી નફો થાય કે ખોટ કેટલા ટકા તો પાંચ હજારની વસ્તુ એટલે ખિસ્સામાંથી કેટલા કાઢ્યા તો કે ભાઈ પાંચ હજાર છ હજારમાં વેચી તો ઉપર છ હજાર નહીં લખવાના ઉપર છ હજાર નહીં લખવાના ઉપર નફો કે ખોટ જ લખવાના હવે પાંચ હજારની વસ્તુ છ હજારમાં વેચો તો તમને નફો કેટલો થયો કેટલો થયો હજાર તો ઉપર કેટલા લખવાના હજાર જો અહીંયા છ હજાર લખી દેસો જવાબ આવે છે પડે છે ના જ લખાય તો છ હજાર નફો થોડો થયો છ હજાર તો તમારી વેચાણ કિંમત થઈ તમને વધારાના કેટલા મળ્યા છે હજાર જ તે ગુણ્યાસો એક બે ત્રણ એક બે ત્રણ મિના જતા રહ્યા વીસ પંચાને એટલે તમને વીસ ટકા નફો થયો ક્લિયર બસ આ સૂત્ર મગજમાં રાખવાનું છે એટલે દાખલામાં ધબધબાટી બોલાઈ દે હું ઓકે સેમ વસ્તુ ખોટમાં નીચે મૂળ કિંમત ખરીદ કિંમત પડતર કિંમત ઉપર ખોટ ગુણ્યા શો એટલે નફો હોય કે ખોટ અલગ અલગ સૂત્ર યાદ રાખવાની જરૂર નહીં અહીંયા નફો થયો તો નફો લખવાનો ખોટ થાય તો ખોટ લખવાનું ગુણ્યા શો એટલે વાર્તા પૂરી થઈ જાય જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપણે ગણીએ કે છસોની ઘડિયાળ સાતસો પચાસમાં વેચતા કેટલા ટકા નફો થાય જોયું કેટલા રૂપિયા પૂછ્યું હોત તો આપણે ડાયરેક્ટ ખબર પડી જાય છસોની ઘડિયાળ સાતસો પચાસમાં વેચીએ એટલે સાતસો પચાસમાં વેચીએ એમાંથી ઘરમાંથી છસો ઘાટા હતા એ પહેલાં બાદ કરી દઈએ ઝીરો ઝીરો પાંચમાંથી ઝીરો ઝીરો એક આ બાલબાકી નો કરીએ તોય ખબર પડેલા છસો રૂપિયાની વસ્તુ સાતસો પચાસ માં વેચી દોઢસો વધારે તો આ દોઢસો શું કહેવાય નફો કહેવાય શું કહેવાય નફો સાતસો પચાસ માંથી મૂળ કિંમત બાદ કરી નાખો એટલે તમને શું મળ્યો નફો વેચાણ કિંમત વધુ હોય ત્યારે નફો થાય નફો કેટલો થયો દોઢસો અહીંયા પૂછ્યું છે કેટલા ટકા ટકા પૂછે ત્યારે યાદ રાખવાનું ખિસ્સામાંથી માંથી ઘટેલી રકમ નીચે ખિસ્સામાંથી કેટલા ઘટ્યા છસો એની ઉપર નફો હોય તો નફો ને ખોટ હોય તો ખોટ સાતસો પચાસ આવ્યા તો નફો થયો કેટલો નફો થયો પછી ઉપર અહીંયા સાતસો પચાસ ના લખાય કેમ કે સાતસો પચાસ વેચાણ કિંમત છે નફો નથી કે સાતસો પચાસમાંથી પહેલાં છસો ઘરના કાઢ્યા હતા ને કાઢી લ્યો તો છસો ગાઢી લીધા તો વધ્યા કેટલા દોઢસો આ નફો કહેવાય આ ઉપર લખવાનો એકસો પચાસ ગુણ્યાસો જીરો જીરો જતા રહ્યા પચીસ છંક દોઢસો થાય એટલે પચીસ ટકા નફો થયો કેટલા ટકા નફો થયો પચીસ ટકા ખબર પડે છે ભાઈ ખિસ્સામાંથી કાઢેલી વસ્તુ નીચે લખવાની નફો કે ખોટો હોય તો ક્યાં લખવાના ઉપર ગુણ્યા સો દાખલો ગમે આપે રાકેશ એક રમકડું સિત્તેરમાં ખરીદે છે અને માં વેચે છે તો તેને કેટલા ટકા નફાની ટકાવારીનું પ્રમાણ જણાવો નફાનું ટકાવારી પ્રમાણ જણાવો જો સીધી વસ્તુ છે સિત્તેરમાં ખરીદીને એસીમાં વેચે તમે સમજો સિત્તેર રૂપિયામાં લીધું એટલે તમે ખિસ્સામાંથી કેટલા કાઢ્યા તો કે સિત્તેર એંસીમાં વેચું તો તમને નફો કેટલો થયો કેટલો થયો એસી રૂપિયામાં તમે વેચવું છે એમાંથી સિત્તેર ઘાટ લેવાના તો વધ્યા કેટલા દસ એટલે દસ ઉપર લખવાના સિત્તેર રૂપિયા ખિસ્સામાંથી કાઢ્યા દસ રૂપિયા વધારાના આવ્યા ગુણ્યા સો જીરો જીરો જતા રહ્યા સો ભાગ્યા સાત હમણાં આગળ કરેલું ચૌદ સત્તા અઠ્ઠાણું વધ્યા બે ખબર પડે ભાઈ પછી આવી બાદ બાકી કરવાની જરૂર નથી હોય એસી રૂપિયા કે વેચાણ કિંમત એમાંથી સિત્તેર મૂળ કિંમત બાદ કરીએ તો દસ રૂપિયા વધ્યો અને નફો કહેવાય વાહ તું ચોથામાં નથી ભણતો ભાઈ

આઠસો રૂપિયામાં ખરીદે એટલે ખિસ્સામાંથી કેટલા કાંટા પહેલાં તો કે આઠસો સાતસો પચાસમાં વેચી દેશે તો વધારા એવા કોષા વધારા એવા કોષા ઓછા કેટલા પચાસ તો એને શું કહેવાય ખોટ તો પચાસ ઉપર લખીએ અહીંયા લખીએ શોધાય પછી તો કે મેડું મેડું ઉડી ગયું આ મેડું મેડું ઉડી પચીસ દુ પચાસ થાય ચાર દુ આઠ થાય ઉપર વધતા પચીસ નીચે વેધા ચાર ચાર છં ચોવીસ ને એક એટલે છ પોઈન્ટ ટકા અથવા છ પૂર્ણાંક એક વન બાય ફોર એટલે જીરો પોઈન્ટ પચીસ કહેવાય નડી તો અહીંયા પૂછ્યું છે કે ખોટની ટકાવારી શોધો ખોટની ટકાવારી કેટલી થઈ છ પોઈન્ટ પચીસ ટકા સમજાય છે એટલે ખિસ્સા માંથી ગાઢા હોય ક્યાં લખવાના નીચે વધારે એવા હોય ઓછા એવા હોય એ ક્યાં લખવાના ઉપર આવી બાદ બાકીઓ કરવાની જરૂર ના પડે હો કે આઠસો માંથી સાતસો પચાસ બાદ કરીએ તો પચાવ વધાર લે એ હવે ખબર પડી તને સમજાય છે એસી રૂપિયાની મૂળ કિમતની વસ્તુ નેવું માં વેચતા કેટલા ટકા નફો થાય એસીની મૂળ કિંમત એટલે ખિસ્સામાંથી કેટલા કાઢ્યા હતો કે એસી નેવુંમાં માં વેચી નેવું માં વેચી તો નફો થયો કે નુકસાન હે નફો કેટલા રૂપિયા દસ તો નફો ક્યાં લખવાનો ઉપર ટકા શોધવા માટે ગુણ્યા સો કે જીરો જીરો જતા રહ્યા સો ભાગ્યા આઠ સો ભાગ્યા આઠ એટલે યાદ જ રાખવાનું છે બાર પોઈન્ટ પાંચ ટકા યાદ જ રાખવાનું પછી દર વખતે ભાગાકાર નીકળવાનો ને આગળ લગભગ આપણે વિહક વખત આ લઈ લીધું છે ક્લિયર અમર ત્રીસ રૂપિયામાં ત્રીસ પેન ખરીદે દરેક પેન એક પેન પચાસમાં વેચે તો કેટલા ટકા નફો થાય ઘણા આવા દાખલો જોઈને મૂકી જ દે ખાલો આગળ આ દાખલા ગણવાના જ ના હોય એમને જવાબ આવે એમને એમ જોઈને જ ખબર પડી જાય જવાબ આટલો આવી છે બરાબર જ સમજોજો અમર ત્રીસ રૂપિયામાં ત્રીસ પેન ખરીદી હવે ત્રીસ રૂપિયામાં ત્રીસ પેન ખરીદી તો એટલી તો બુદ્ધિ હાલે કે એક પેનના એક રૂપિયા થયો ત્રીસ રૂપિયાની ત્રીસ પેન તો એક રૂપિયાની એક પેન આવું થાય એટલે અમરને એક પેન કેટલામાં પડી એક રૂપિયામાં એટલે ખિસ્સામાંથી અમરે કેટલા રોગ કાઢ્યો રૂપિયો પછી એવું કહે છે કે દરેક પેન એક પોઈન્ટ પચાસમાં વેચી દીધી દરેક પેન એક પોઈન્ટ પચાસમાં વેચી દીધી તો કેટલા ટકા નફો થાય હવે એક પેન પાછળ ખિસ્સામાંથી કાઢ્યો તો કેટલો રૂપિયો આવ્યા કેટલા દોઢ રૂપિયા એટલે ખિસ્સામાંથી રૂપિયો કાઢ્યો તો પહેલાં ખિસ્સામાં નાખી દો તો વધારાને કેટલા આવ્યા પચાસ પૈસા એટલે એક રૂપિયો ખિસ્સામાંથી કાઢ્યો એનો નફો કેટલો છે પચાસ પૈસા છે એટલે અહીંયા ધ્યાન નાખવી પડે જો અહીંયા તમે આવું કરો ઉપર પચાસ રૂપિયાની પેન ને પચાસ રૂપિયા નફો તે દોહો એકાવનમાં વેચી દીધી પેન એટલે લખવા માં ધ્યાન રાખવું પડે પચાસ પૈસા છે રૂપિયા લખવા જીરો પોઈન્ટ પચાસ લખવા પડે અથવા તો તમારે અહીંયા સો પૈસા કરવા પડે એક રૂપિયો એટલે સો પૈસા સો એ કેટલા તો કે પચાસ ગુણ્યા સો 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 જતા રહ્યા પચાસ ટકા નફો અહીંયા એક માંથી જીરો પોઈન્ટ પચાસ ગુણ્યા સો પોઈન્ટ દૂર થાય એટલે નીચે બે જીરો આવે જીરો જીરો ઉડી ગયા એટલે જવાબ કેટલા આવ્યો પચાસ ટકા ના આમે ખબર પડે ને લે રૂપિયાની પેન હતી દોઢ રૂપિયા વેચી ખિસ્સા માંથી રૂપિયા કાઢ્યો પચાસ પૈસા મળ્યા પચાસ ટકા પ્રોફિટ ખ્યાલ પડે છે ખિસ્સામાંથી કેટલા ગાઢા રૂપિયો વધારે કેટલા એવા પચાસ પૈસા એટલે જીરો પોઈન્ટ પચાસ ટકા શોધવા માટે ગુણ્યા સો અહીંયાથી પોઈન્ટ દૂર થાય તો નીચે બે જીરો આવ્યા સો સો ઉડી ગયા તો ટકા કેટલા એવા પચાસ તો અહીંયા એક રૂપિયા ઉપરાંતની જે રકમ હોય ને એની માટે ટકા નાખી દેવાનો એટલે જવાબ આવે એમને તમને ધારો કે હું આવું પૂછું કે વીસ રૂપિયામાં વીસ પેન લીધી પછી એક પોઈન્ટ ત્રીસમાં વેચી કેટલામાં વેચી એક પોઈન્ટ ત્રીસમાં કેટલા ટકા નફો થાય આમાં હેલા ત્રીસ ટકા હું એવું કહું સો રૂપિયામાં સો પેન લીધી સો રૂપિયામાં સો પેન લીધી એક પોઈન્ટ પંચોતેરમાં વેચી તો નફો કેટલો થયો પંચોતેર ટકા ખ્યાલ પડે છે એટલે આવા દાખલા લોકો જોઈને મૂકી દે આપણે જોઈને જવાબ ટીક કરવાનું થાય ઓહ કે લે લેતો તા તું એ તે પણ સમજવાનું કે ખિસ્સામાંથી કેટલા કાઢ્યા રૂપિયો તો એની ઉપર જાય હોય તમારા ટકા બીજું એક્ઝામ્પલ જોઈએ કે અમર સો રૂપિયામાં પચાસ પેન ખરીદે છે દરેક પેન બે પોઈન્ટ પચીસમાં વેચે છે તો કેટલા ટકા નફો થાય હવે સીધી વસ્તુ છે સો રૂપિયામાં પચાસ પેન લે છે હવે સો રૂપિયામાં પચાસ પેન લે છે એનો મતલબ કે એને એક પેન કેટલા રૂપિયામાં પડી બે રૂપિયામાં આ તો ઇઝી છે એક પેનના બે રૂપિયા હોય તો પચાસ પેનના સો થાય એટલે ખિસ્સામાંથી કેટલા કાઢ્યા તો કે બે રૂપિયા ઉપર એને બે પોઈન્ટ પચીસમાં વેચી તો એને ફાયદો કેટલો થયો પચીસ પૈસાનો કેટલાનો પચીસ પૈસાનો ટકા શોધો ગુણ્યાસો આવું થાય પોઈન્ટ દૂર કરો એટલે પચીસની નીચે સો આવે ઉપર સો ભાગ્યા બે આ બે એમના એમ આ સો સો તો ઉડી ગયા પચીસના છેદમાં બે પચીસના અડધા સાડા બાર ટકા બરાબર સરખું હોય તો ચિંતા જ નહીં રૂપિયામાં પેન પડી હોય તો ઉપર જઈ આવે ટકા રૂપિયા ઉપરાંત પણ કદાચ રૂપિયામાં પેન ન પડી હોય સો રૂપિયામાં પચાસ લીધું કાંઈ વાંધો નહીં સો રૂપિયામાં પચાસ પેન તો એક પેનના કેટલા રૂપિયા થયા બે એટલે ખિસ્સામાંથી કેટલા કાઢ્યા બે બે પોઈન્ટ પચીસમાં વેચી તો વધારાના કેટલા આવ્યા તો કે વધારાને પચીસ પૈસા આવ્યા ટકા હોય તો ગુણ્યા સો પોઈન્ટ દૂર થાય એટલે નીચે સો આવે આ સો સો ઉડી ગયા પચીસ પચીસ ના અડધા સાડા બાર ટકા આ શું થઈ ગયો નફો આખું નફો ને ખોટ નેવું ટકા નવાણું ટકા સુધી તમને શૂટ એક જ સૂત્ર ઉપર હાલશે કે ખિસ્સામાંથી કેટલા ગાયા એ નીચે લખો વધારે આવ્યા તો નફો ઓછા આવ્યા તો ખોટ એ ઉપર લખો એના ગુણ્યા શો કરના નાખો જવાબ દાખલો થઈ ગયું તો હવે તમારો આ વારો કે અમર વીસ રૂપિયામાં વીસ પેન ખરીદે છે દરેક પેન એક માં વેચે છે તો કેટલા ટકા નફો થાય ચલો ફટાફટ આપી દેજો દાખલો ગણવાનો હોય જ નહીં ભાઈ હો વીસ રૂપિયામાં વીસ પેન ખરીદી એટલે એક પેન કેટલામાં પડી રૂપિયામાં તો રૂપિયા ઉપરાંત ના હોય ટકા પચીસ ટકા જવાબ આવે આવે ને કે વધારાના કેટલા તો કે જીરો પોઈન્ટ પચીસ પચીસ એટલે સો આવ્યા સો સો ઉડી ગયા પોઈન્ટ પચીસ દૂર થયા એટલે નીચે સો આવ્યા સો સો ઉડી ગયા તો પચીસ વધ્યા ઓકે પચીસ વધ્યા મતલબ કે જવાબ થઈ ગયો પચીસ ટકા કેટલો નફો થયો પચીસ સમજાય ભાઈ હા એવું પૂછ્યું હોત કદાચ કે પેન જીરો પોઈન્ટ પંચોતેર પૈસામાં વેચે છે રૂપિયા વેચે છે જીરો પોઈન્ટ પંચોતેર રૂપિયામાં વેચે છે તો હવે એક રૂપિયા ખિસ્સામાંથી કાઢ્યો તો જીરો પોઈન્ટ પંચોતેર આવ્યા તો એને ખૂંટા કેટલા પોઈન્ટ પછી પોઈન્ટ પછી ઉપર લખો ગુણ્યાસો પોઈન્ટ જાય એટલે નીચે સો ઝીરો જીરો જતા રહ્યા પચીસ ટકા પણ શબ્દ શું થઈ જાય ખોટ રડે આવશે સૂત્ર મગજમાં સેટ થવું જોઈએ નીચે ખિસ્સામાંથી માંથી કાઢે લકમ ઉપર નફો હોય તો નફો ખોટ હોય તો ખોટ ગુણ્યાસો રેડી ક્લિયર તો આગળ જઈશું ચલો પહેલાં તો બીજી સરસ મજાની રીત જગ્યાએ એકદમ એકદમ આમ ફર્સ્ટ ક્લાસ અને આમ સ્મૂથલી ઘડે ઉતરી જાય ને એવી મેથડ છે તમને મજા આવી જશે આપણે પિક્ચર જોવા જઈએ ખબર છે પિક્ચર તો પિક્ચર શબ્દ છે એ ગુજરાતી છે કે અંગ્રેજી પેલું જે ચલચિત્ર હોય ને એની વાત થાય છે એના માટે એક બીજો શબ્દ આપણે યાદ છે તમને પિક્ચરની જગ્યાએ આપણે બીજું કહીએ ચલ ને જોવા જઈએ શું કહીએ આપણે મૂવી કહીએ શું કહીએ મૂવી યાદ આવ્યું ચલ મૂવી જોવા જઈએ મૂવી આવું કહે ને એમ આઈ જે કહેતા હોય આપણે આ બીજા કોઈની જરૂર નથી આપણે ખાલી બેની જરૂર છે એમ અને વીની મૂવી શું મૂવી ઓકે હવે મૂવી જોવા ભાગે કોણ જાય તો કે વાંઢા જાય એટલે મૂવી અને નીચે વાંધાને વી તો કે તમે ઘડી ઘડી વાંઢા વાંઢા વચ્ચે ન લાવશો કે ભાઈ તમે કોઈ દિલ પર ન લેતા તમે વાંધા છો હું સમજુ છું ઓકે આપણે વાંઢામાંથી બહાર નીકળવાનું છે એટલે તૈયારી કરીએ છીએ સૂત્ર પણ મૂળ કંઈક આવું છે એ બને તમને યાદ રહી જાય એટલા માટે કે જ્યારે કોઈ વસ્તુની વેચાણ કિંમત બીજી કોઈ વસ્તુની મૂળ કિંમત જેટલી હોય તો નફો સૂચવાનું સૂત્ર વેચાણ કિંમતને મૂળ કિંમતની ડાયરેક્ટ સરખામણી આપી હોય અને નફો અને ખોટ પૂછે ત્યારે બહુ મજા આવે એવું સૂત્ર છે કે નફો થયો હશે કે ખોટ એ કેટલા ટકા તો કે ભાઈ મૂળ કિંમત એમાંથી વેચાણ કિંમત બાદ કરો ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા સો જો જવાબ પ્લસ આવે તો નફો ગણવાનો અને જો જવાબ માઇનસમાં આવે તો ખોટ ગણવાની તો હવે આ મૂળ કિંમત એટલે એમ આ વેચાણ કિંમત એટલે વી નીચે વેચાણ કિંમત એટલે પાછું વી ગુણ્યા સો આઈ ગયું મૂ વી મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા સો નહીં શું થાય પરીક્ષામાં આપણે ભૂલી જઈએ વેચાણ કિંમત પહેલાં લખવું મૂળ કિંમત લખું નીચે શું લખું હવે તમારે યાદ રાખવાનું મૂ વી મૂવીમાં યાદ રાખવા પણ જશે જ નહીં કેમ કે જિંદગી આખી ઈદ કર્યું છે રેડી એટલે ઉપર શું આવશે તો કે એમ મૂવી ભાગ્યા વી ગુણ્યા સો સૂત્ર સિમ્પલ છે આઈ થિંક એક જ વખતમાં યાદ રહી દેવું છે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત ભાગ્ય વેચાણ કિંમત ગુણ્યા સો મૂ વી ભાગ્ય વી ગુણ્યા સો એમ એટલે મૂળ કિંમત માઇનસ વી એટલે વેચાણ કિંમત ભાગ્ય વી એટલે વેચાણ કિંમત ગુણ્યા સો આવડે પક્કા તો આગળ જાયગા ચલ ચાલ બચા બચો એટલે મૂક ચલો શું કહે છે તો કે જો આઠ ખુરશીની વેચાણ કિંમત નવ ખુરશીની મૂળ કિંમત જેટલી હોય તો નફાની ટકાવારી પ્રમાણ શોધો મજા આવે એવો દાખલો છે ખુરશીની ખુરશીની વેચાણ વેચાણ કિંમત કિંમત પાસવડ આવું થઈ ગયું વેચાણ કિંમત એટલે શું યાદ રાખવાનું વી નવ ખુરશીની મૂળ કિંમત એટલે આ એમ તો નફાની ટકાવારીનું સૂત્ર સૂત્ર તમને આવડે છે મૂવી થાય મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત ભાગ્ય વેચાણ કિંમત ગુણ્યા સો હવે માત્ર 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 ને માત્ર ઓકે કિંમત મૂકવાની છે માત્ર ને માત્ર જો એમ એમ એટલે મૂળ કિંમત નવ ખુરશીની મૂળ કિંમત એટલે મૂળ કિંમતની જગ્યાએ નવ લખો માઇનસ વી વી એટલે વેચાણ કિંમત વેચાણ કિંમત અમને આપી છે આઠ ખુરશીની વેચાણ કિંમત એટલે આઠ લખો ભાગ્યા વેચાણ કિંમત વેચાણ કિંમત આપી દીધી છે આઠ એટલે આઠ ગુણ્યા સો આલું થઈ ગયું હવે નવ માંથી આઠ ગયા એટલે એક આવ્યો સો તો સો ભાગ્યા આઠ તમને લગભગ મગજમાં બાર પોઈન્ટ પાંચ ટકા સો ભાગ્યા આઠ આવે એટલે કેટલા ટકા થાય બાર પોઈન્ટ પાંચ ગળે ઉતરતા હે શીરાની જેમ સડસડાઠ જાતા હે સૂત્ર ઇઝી છે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા સો ઓકે આઠ વસ્તુની વેચાણ કિંમત નવ ખુરશીની મૂળ કિંમત મૂળ કિંમત પહેલાં હોય વેચાણ કિંમત પછી હોય એને જેમ મજા આવે એમ આપે આપણે ખાલી ધીરજ એટલી રાખવાની કે ભાઈ વેચાણ કિંમત હોય એ અહીંયાને અહીંયા લખવાની મૂળ કિંમત હોય અહીંયા લખવાની જ્યાં આપી હોય ત્યાં ગોતી લેવાની રેડી ફાવશે ફાવશે ભાઈ તો આ મોઢું આમ આમ કરવાનું તો મને અહીં દેખાય પાછું એમ એક જ વખત કરવું ને કે પછી વધારે વખત દેખાય એટલે એમ થાય ઘૂઈ ગયો કે હું જોગા નથી થતા ને તો વાંધો નહીં નહીં બે હું એવું હતું ચાલો મોટું જોયું તો જો કોઈ વસ્તુની મૂળ કિંમતના પાંચ ગણા તેની વેચાણ કિંમતના ચાર ગણા બરાબર છે તો નફાનું પ્રમાણ કેટલા ટકા થાય નફો ખોટ જે શોધવું હોય સૂત્ર સિમ્પલ છે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા સો ચલો મૂળ કિંમત તો કે વસ્તુની મૂળ કિંમતના પાંચ ગણા એટલે મૂળ કિંમતમાં પાંચ લખવાનું માઇનસ વેચાણ કિંમતના ચાર ગણા એટલે ચાર લખવાના ભાગ્યા ચાર ગુણ્યા સો ખબર પડે છે ભાઈ કવડે હે મૂળ કિંમત તો કે આ 5 વેચાણ કિંમત તો કે આ 4 એટલે મૂળ કિંમત ના 5 વેચાણ કિંમત ના 4 ભાગ્યા 4 * 100 5 માંથી तो 4 ગયા એટલે 1 25 * 400 25 * 1 = 25 એટલે તમાર જવાબ થઈ ગયો 25% જવાબ પ્લસ આવે તો નફો થાય માઈનસ આવે તો ખોટ જાય અહીંયા જવાબ પ્લસ છે એટલે નફો તો કે સાહેબ ખોટ કેર આવે આ 5 - 4 હતા એટલે 1 આવ્યો પણ 4 - 5 હોત તો જવાબ માઈનસ આવત માઈનસ આવત તો ખોટ સમજાય છે સૂત્ર સહેલું છે બાકી મજા આવે એવું સૂત્ર છે મારું પ્રિય સૂત્ર છે મૂળ કિંમત માઈનસ વેચાણ કિંમત બાકી વેચાણ કિંમત ગુણ્યા છો કેમ કે આ દાખલા બહુ અઘરા આપણે લોકો બહુ એટલે ગજબ ના ખબર જ ન પડે કરવું હા દસ ટેબલની મૂળ કિંમત વીસ ટેબલની વેચાણ કિંમત આમ તો ધારે કે ટેબલની કિંમત એક્સ છે ઓકે પછી લે ખ્યાલ પડે છે એટલે બહુ ડખાવાળું છે એના કરતા સિમ્પલ શું હતું કે મૂળ કિંમત માઈનસ વેચાણ કિંમત બાકી વેચાણ કિંમત ગુણ્યા સો મૂળ કિંમતમાં વેચાણ કિંમત યાદ ક્યાં હોય શેતાન હાજીર હમણાં તમને કહેતા હતા માઇનસ આવે એટલે આવ્યું અહીંયા ખબર પડી જાય દસ માંથી વીસ તો કે વીસ માંથી દસ જાય તો દસ પણ કેવા માઇનસ એટલે અહીંયા માઇનસ દસ ભાગ્યા નીચે છે વીસ ગુણ્યા સો વીસ પંચા માઇનસ પચાસ ટકા ટકા દસ ટેબલની મૂળ કિંમત વીસ ટેબલની વેચાણ કિંમત જેટલી હોય તો નફાની ટકાવારી શોધો ઓકે નફાની ટકાવારી ના થાય ઓકે ખોટ જાય કેટલા ટકા પચાસ ટકા સમજાય છે માઇનસ જવાબ આવે એનો મતલબ શબ્દ શું લખવાનો ખોટ પછી કીધું છે ચાર ટેબલની વેચાણ કિંમત પાંચ ટેબલની ખરીદ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થશે હવે આ બધા આમાં તો રકમ કાંઈ લેખી જ નથી ભાઈ આંકડામાં લેખી છે ચાર ટેબલની વેચાણ કિંમત પાંચ ટેબલની ખરીદ કિંમત ખરીદ કિંમત એ એની શું કહેવાય મૂળ કિંમત તો મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા સો ઓકે મૂળ કિંમત કેટલી છે તો કે ખરીદ કિંમત પાંચ

તો સિમ્પલ છે જો મૂળ કિંમત તો કે વસ્તુની વીસ વસ્તુની વેચાણ કિંમત સોળ વસ્તુની ખરીદ કિંમત એટલે મૂળ કિંમત સોળ માઇનસ વેચાણ કિંમત વીસ ભાગ્યા વીસ ગુણ્યા સો વીસ માંથી સોળ ગયા તો માઇનસ ચાર અપોન વીસ ગુણ્યા સો વીસ પંચા સો ચાર પંચા વીસ એટલે માઇનસ વીસ ટકા થાય માઇનસ ની જગ્યા શબ્દ શું લખવાનું વીસ ટકા ખોટ રેડી ક્લિયર તો બહુ મસ્ત મેથડ હતી ઉતરી ગઈ ને આમ ટકટકાટ ગળે તો વાંધો નહીં ઓકે આવી જ મેથોલોજી આગળ શીખવાની છે ફટાફટ તૈયાર થઈ જાઓ મજબૂત થઈ જાઓ ઓકે આમ હિંમત આવી જવી જોઈએ કે હા 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 ગણિતના સોત્રા પાડી દઉં કહે આવો ફટાફટ પછી આગળ શીખીએ બીજી નવી રીત ચલો બધા તો સરસ મજાની હજી નવી નફા અને ખોટની મેથડ શીખીએ આ એવી મેથડ છે જે ઓલરેડી આપણે એકવાર ચૂકી શીખી ચૂક્યા છીએ ઓકે એને પાછી પુનરાવર્તિત કરવાની છે આગળ આપણે એને ટકાવારીમાં શીખેલા ઓકે રીત બહુ સરળ છે નામ હતું એનું ક્રમશઃ ટકાવારી ક્રમશ ટકાવારીનું સૂત્ર હતું યાદ છે ક્રમશઃ ટકાવારીનું સૂત્ર યાદ છે આખે આખી મેથડ ભણાવેલી છે ક્રમશઃ ટકાવારીની બોલો જોઈએ સૂત્ર શું હતું યાદ આવ્યું શું આગળ જોઈએ જ્યારે વેપારી ક્રમશઃ વળતર આપે ત્યારે ખરેખર કેટલા ટકા વળતર મળ્યું હશે એ શોધવાનું સૂત્ર છે ક્રમશઃ વળતર ઓકે ક્રમશઃ વળતર એટલે શું તો કે એક્સ વત્તા વાય પ્લસ માઇનસ એક્સ વાય ભાગ્યા સો યાદ શું રાખવાનું હતું એક્સ એટલે પ્રથમ વળતર વાય એટલે બીજું વળતર ઓકે પ્લસ ક્યારે મૂકવાનું તો કે જ્યારે સૂત્રમાં ઓકે પ્લસ ઓર માઇનસના સ્થાને વળતરની વાત આવે વળતર એટલે ડિસ્કાઉન્ટ થાય તો માઇનસ આવે અને નફાની વાત આવે ત્યારે પ્લસ આવે નફો હોય તો પ્લસ નુકસાન એટલે કે વળતર હોય તો માઇનસ સૂત્ર ઈજી છે યાદ છે એક્સ વત્તા વાય પ્લસ ઓર માઇનસ એક્સ વાય ભાગ્યા સો નફો હોય તો પ્લસ મૂકવાનું નુકસાન હોય તો માઇનસ મૂકવાનું એક્સ વાય અંદર આપ્યા જ હોય હાય હે નહીં દાખલો ગણો ફટાફટ ધારો કે આપણને આવી રકમ આપી કે એક વસ્તુની છાપેલી કિંમત પર વીસ ટકા અને પાંચ ટકાનું ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું કહેવાય તો કે કોઈ વધો નહીં એક્સ વત્તા વાય પ્લસ ઓર માઇનસ એક્સ વાય ભાગ્યા સો એ સા સૂત્ર હૈ ઉસમે પહેલાં હે એક્સ હૈ બીજા હે વાય હે પહેલું વીસ એટલે એક્સની જગ્યાએ વીસ વત્તા બીજું પાંચ એટલે વાય એટલે ત્યાં લખવાનું પાંચ પ્લસ ઓર માઇનસ એમાંથી વળતર આપ્યું છે તો વળતર આપ્યું હોય ત્યારે પ્લસ ઓર માઇનસ માં શું મૂકવાનું તો કે પ્લસ ઓર માઇનસ માં મૂકવાનું માઇનસ વળતર છે વળતર હોય ત્યારે શું મૂકવાનું માઇનસ તો ખરેખર કેટલા ટકા કહેવાય ફરી એક ગુણ્યા વાય એક્સ છે વીસ ગુણ્યા વાય છે પાંચ ભાગ્યા સૂત્ર માં કિંમત મૂકી ઘરેથી તમે કંઈ લાવ્યા નથી હો હા ખાલી હાથ છો એક્સ વત્તા વાય પ્લસ ઓર માઇનસ એક્સ વાય ભાગ્યાસો સૂત્રો મગજમાં આતું એ ગાઇ બારું

એક ઓછું થાય ને એટલે જવાબ આવે ચોવીસ ટકા દાખલામાં સહેલું સેલું છે એમ હટાહટી બોલાવાની નહીં દેખો મગર ધ્યાન છે રેડી એટલે આવું છે ભાઈ આ હો હો ઉડી ગયા એ બહુ નડે છે હો એટલે કઉ છું મને કોઈ એવો શોખ નથી થતો ભાઈ શેટ તો હું બધા ઉડાડું છું કા ભાર નથી દેતો હોથી વધારે ભાર દેવો છું એનું કારણ શું ઘડી ઘડી કે કે કરું તમારા મગજમાં સેટ થઈ જાય હો હો ઉડી ગયા એક વધ્યું હો હો ઉડી ગયા એક વધ્યું એ પરીક્ષામાં દાખલા આવે હો હો ઉડી ગયા એક વધ્યું મારું કામ થઈ ડન બસ એવું છે ભાઈ તો જવાબ આવ્યું છે ચોવીસ ટકા તો ખરેખર વળતર કેટલા ટકા હતું તો કે ને પાંચ પછી આપણને દેખાતું હતું પણ હતું કેટલા ચોવીસ ટકા બીજો દાખલો ગણીએ દાખલાને ક્યાં દુકાળ છે

પાંચ છે એટલે માઇનસ મૂક્યું પચીસ ગુણ્યા પાંચ ભાગ્યા સો ને પાંચ ત્રીસ સરળ છે મજા આવી પચીસ ને ચોક પચીસ ચોક સો થઈ ગયા પાંચ ના ચાર તેમાં ગભરાવાની પાંચ ના ચાર એટલે પેલા ચાર ઘાટ નાખો વન બાય ફોર એટલે પચીસ એક પોઈન્ટ પચીસ થયા

આ બેઝિક મેથડ છે હા અવતડીયા ઝાટક હોય તો બાકી મેં ખાડી દીધું છે ઓકે અહિયાં ડાયરેક્ટ ખબર પડે ત્રીસ માંથી એક ગયા એટલે ઓગણતી ઓગનતી માંથી પોઈન્ટ પછી ઘાટ નાખો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર દેશી હેંગારના વખત ચલો એક સાયકલ ની છાપેલી કિંમત પર ચાલીસ ટકા ને દસ ટકા ખરેખર હોતું નથી આવું પચા લખવા વાળા લગભગ સિત્તેર ત્યાં ટકા હશે પરીક્ષા આરામથી એમ કેમ કે ક્રમશઃ વળતર હું એ જ ન ખબર પડતી લોકોને શું કરે તો તમને ખબર પડી ગઈ કે ક્રમશઃ એટલે એક્સ પ્લસ વાય પ્લસ માઇનસ ભાગ્યા સો ખબર કે ક્રમશ આવે એટલે સૂત્ર લખી નાખવાનું એક છે એટલે પેલા તો કે ચાલીસ વાય એટલે બીજા તો કે દસ પ્લસ ઓર માઇનસ બળતર એટલે માઇનસ કેટલા હતો કે ચાલીસ ગુણ્યા દસ ભાંગા સો ચાલીસ વત્તા દસ કેટલા થાય તો કે ચાલીસ ને દસ પચાસ થાય માઇનસ મેડું મેડું ગયું ચાર એકા ચાર ઓકે તો ચાલીસ ને દસ પચાસ પચાસ માંથી ચાર બાદ કરો એટલે જવાબ થયો છેતાલીસ ટકા એવું તો કે જબર આવે સાહેબ કે જબર આવે હા તો વાંધો નહીં બસ આવવું જોઈએ આની જગ્યાએ પ્લસ કીધું હોત નફો કીધો હોત કે ચાલીસ ટકા દસ ટકા એમ નફો ચડાવે છે તો આપણે વચ્ચે પ્લસ કરત પચાસ વત્તા ચાર ચોપન કરત રેડી મૂળ મુદ્દો છે એક્સ વત્તા વાય પ્લસ ઓર માઇનસ એક્સ વાય ભાગ્યા સો એક કારની મૂળ કિંમત પર દસ ટકા ને પાંચ ટકા ક્રમશઃ વળતર આપવામાં આવે છે તો ખરેખર કેટલા ટકા વળતર મળ્યું હશે કાંઈ વાંધો નહીં હવે જો હું સૂત્ર ના લખું તો ડાયરેક્ટ દાખલો થાય મગજ સૂત્ર અહીં સેટ થઈ ગયું થઈ ગયું ને મગજમાં પેલા એક્સ એક્સ એટલે દસ વત્તા વાય આ ફિક્સ જ જો વળતર હોય કે ના હોય એક્સ વત્તા વાય ફિક્સ જ છે પ્લસ ઓર માઇનસ તમારે અહીંયા મૂકવાનું થાય એ જોવાનું કે ભાઈ અહીંયા શું આપે છે વળતર આપે છે વળતર આપે તો માઇનસ એટલે છે તો દસ વાય એટલે એટલે પાંચ પાંચ આવું થઈ ગયું પંદર પંદર આ વળતર માઇનસ મેં મેં ઉડી ગયું પાંચ દો દસ એટલે જીરો પોઈન્ટ પાંચ આવ્યા વન બાય ટુ એટલે અડધું અડધું એટલે જીરો પોઈન્ટ પાંચ પંદર માંથી પોઈન્ટ પાંચ બાદ કરો એટલે ચૌદ પોઈન્ટ પાંચ જવાબ થઈ જાય થાય છે ક્લિયર સૂત્ર ના લખો તો ચાલે કેમકે સૂત્ર મગજમાં છે માઇનસ દસ ગુણ્યા પાંચ દસ પંચું પચાસ પચાસ તો સો એટલે અહીંયા ઉપર એક હોય નીચે બે હોય વન બાય ટુ એટલે ઝીરો પોઈન્ટ પાંચ માંથી અડધું ઘાટી નાખો એટલે હાડા ચૌદ વધે રેડી કાય છે સર તો થઈ જાવ તૈયાર એક દાખલો તમારા નામ એક વસ્તુ પર વેપારી દસ ટકા પાંચ ટકા ક્રમશ વધારો કરે છે તો ખરેખર કેટલા ટકા વધારો કરતો હશે લાવો ફટાફટ જવાબ જવાબ આવે પછી આગળ આવો તો સિમ્પલ છે સૂત્ર શું છે આપણી પાસે એક્સ વત્તા વાય પ્લસ ઓર માઇનસ એક્સ વાય ભાગ્યા સો ઓકે એક્સ એટલે મારી પાસે દસ છે વાય એટલે મારી પાસે પાંચ છે પ્લસ ઓર માઇનસ એમાંથી અહીંયા વધારો કરે છે વધારો કરે છે એટલે મારે શું મૂકવાનું પ્લસ ઓકે કેટલા હતો કે દસ ગુણ્યા પાંચ ભાગ્યા સો દસ ને પાંચ તો કે પંદર થાય વત્તા દસ પંચું પચાસ પચાસ દુસો એટલે વન બાય ટુ વન બાય ટુ એટલે ઝીરો ફાઈવ થાય ઝીરો પોઈન્ટ ફાઈવ થાય પંદર વત્તા પોઈન્ટ પાંચ એટલે પંદર પોઈન્ટ પાંચ ટકા કાયદે સર તો સરસ મજાની આ પણ રીતે એકદમ આપણે સરસળાટ ગળે ઉતરી ગઈ હવે પછી હજી આનાથી વધારે મજેદાર રીતો જોઈએ મજા આવશે શોર્ટકટ શીખી લીધી બે ત્રણ બે તો શીખ્યા ને એક પેલી મૂવી વાળી શીખ્યા ખિસ્સામાંથી કાઢી ટકાવાળી શીખ્યા ક્રમશ ટકાવાળી શીખ્યા ઓકે હવે થોડુંક ટેકનિકલી જોઈએ જવું પડે બકા કભી કભી હોતા હે એકાદ દાખલા પૂછી લેતા હે એ જ નથી આવડતા તો આખા ચેપ્ટર માથે પડતા હે એવું ન થાય એટલે શીખી લેવું પડે સરળ છે પહેલી વખત જોશો સેજ ટફ લાગશે બીજી વખત જોશો એટલે વધુ સહેલું થશે ત્રીજી વખત રમકડું બે દાખલા ગણાવું એકદમ ટકા કરી નાખો પછી બે દાખલા બી ને વેચે છે બી વ્યક્તિ વાય ટકા ચડાવીને સી ને વેચે છે અને સી આ વસ્તુ અમુક રૂપિયા ચૂકવ્યો હોય તો એને આ વસ્તુ કેટલામાં પડી હશે એક બીજાને વસ્તુ વેચે છે નફો ચડાવીને બીજો ત્રીજાને વેચે છે ત્રીજો આટલા ચૂકવે છે તો પહેલાને ને કેટલી પડી હશે આવી પેટર્નના દાખલા પૂછાય છે ઉદાહરણ તરીકે અહીંયા પેલો દાખલો આપણે ગણીએ કે અનિલ બકુલને એક ઘડિયાળ નફાથી વેચે છે એટલે આ અનિલ છે એ ઘડિયાળ કોને આપે છે તો કે બકુલને બકુલ અનિલ કોને આપે છે ઘડિયાળ બકુલને બકુલ આજ ઘડિયાળ બકુલ આજ ઘડિયાળ કમલને પાંચ ટકા નફાથી વેચે છે એટલે બકુલ પાછો ઘડિયાળ કોને આપે છે તો કે કમલને પાંચ ટકા નફાથી વેચે છે જો કમલ આ ઘડિયાળના ચારસો ને બાસઠ ચૂકવતો હોય તો અનિલને આ ઘડિયાળ કેટલામાં પડી હોય મજાદાર દાખલો છે મજા આવે છે સ્ટેપ બહુ સિમ્પલ છે ખાલી તમે જો વસ્તુ શું થઈ તો કે અનિલે બકુલને ઘડિયાળ આપી બકુલને ખબર પડી કે મારા દીધે ભટકી ગયો એટલે એની પાસે કમલને આપી ઓકે કમલને આટલા ચૂકવા તો ખરેખર આ અનિલે કેટલા ચૂકવા હશે આ કોન્સેપ્ટ છે હવે અનિલે કેટલા છે એવું આપણને રકમ નથી ગણિતમાં જ્યાં ખબર પડે ત્યાં જ હોય સો રૂપિયામાં વસ્તુ પડેલી વસ્તુ એટલે ઘડિયાળ અનિલને ઘડિયાળ કેટલામાં પડી હતી સો રૂપિયામાં આટલું ખબર પડે હવે સો રૂપિયામાં અનિલને ઘડિયાળ પડી એ બકુલને દસ ટકા નફાથી વેચે છે મતલબ કે આનીએ શું કર્યું તો કે દસ ટકા નફો ચડાવ્યો હવે સોના દસ ટકા એટલે સો ગુણ્યા દસ ભાગ્યા સો 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 જતા રહ્યા એટલે દસ વધ્યા મતલબ કે દસ રૂપિયા વધાર્યા એટલે સો રૂપિયા હતા એના ઉપર દસ વધારા એટલે બકુલને ઘડિયાળ પડી એકસો ને દસમાં આટલું સમજાણું પેલા વાકે પાએ કે ભાઈ અનિલે સો રૂપિયામાં ઘડિયાળ લીધી દસ ટકા નફો વધાર્યો એટલે સોના દસ એટલે દસ વધારા એટલે એકસો ને દસમાં એની ઘડિયાળ આપી બકુલ હવે બકુલ ગુણ્યા પાંચ ટકા દૂર થાય એટલે છેદમાં સો આ જીરો જીરો જતા રહ્યા અગિયાર પંચા પંચાવન અને એક પોઈન્ટ નીચેથી કાપી લઈએ એટલે પાંચ પોઈન્ટ પાંચ એની વધારા કોની બકુલે ખબર પડી એકસો માં બકુલ ને પડી પછી એની કેટલા ટકા વધારા પાંચ ટકા તો એકસો દસના પાંચ ટકા એટલે અગિયાર પંચા પંચાવન પાંચ પોઈન્ટ પાંચ જીરો હતો ને કાપી લીધું એટલે પાંચ પોઈન્ટ પાંચ અનિલને જે કિંમત બકુલે આપી હતી એ કિંમતમાં બકુલે પાછા વધારા એટલે એકસો દસ હતા એમાં પાંચ પોઈન્ટ પાંચ ઉમેરા એટલે એકસો ને પંદર પોઈન્ટ પાંચમાં એ ઘડિયાળ કોને આપી કમલને આટલા સુધી સમજાય છે ભાઈ સો રૂપિયાની ઘડિયાળ અનિલે લીધી

તો જો એકસો પાંચ ને પંદર પોઈન્ટ મૂળ કિંમત કેટલી હતી તો કે ભાઈ મૂળ કિંમત હતી સો રૂપિયા હતી એકસો ને પંદર પોઈન્ટ પાંચે મૂળ કિંમત કેટલી હતી સો એટલે એકસો ને પંદર પોઈન્ટ પાંચે મૂળ કિંમત કેટલી હતી સો રૂપિયા આટલું સમજાય તો અહીંયા આપણને કીધું છે કે કમલ ચારસો ચૂકવે છે કમલ કેટલા ચૂકવે છે ચારસો બાસઠ તો ચારસો બાસઠમાં દસ ટકા અને પાંચ ટકાને બધું આવી ગયું તો આ ચારસો બાસઠ જો બધા ટકા સાથેની કિંમત હોય તો અહીંયા ઓરિજિનલ કિંમત કેટલી બસ આ રાશિ મૂકવાનું છે કે એકસો ને પંદર પોઈન્ટ પાંચે સો રૂપિયા હોય તો ચારસો ને બાસઠ રૂપિયાએ મૂળ કિંમત કેટલી ખબર પડી પેલા સિમ્પલ છે જો અનિલ સો રૂપિયાની વસ્તુ લેશે એ કોને આપે છે બકુલને બકુલ ને આપે છે મફત નથી આપતો દસ ટકા ચડાવીને આપે છે દસ ટકા એટલે દસ રૂપિયા વધારે બકુલ ને પેઢી એકસો દસ બકુલ આપે છે કમલ ને મફત નથી આપતો પાંચ ટકા ચડાવી એ નફા સાથેની કિંમત છે સામેની મૂળ કિંમત કેટલી છે સો ખબર પડે છે તો આયુ ચૂકવે છે કમલ ચારસો જો એકસો પંદર પોઈન્ટ મૂળ કિંમત સો હોય તો ચારસો એ મૂળ કિંમત કેટલી મેં અહીંયા લખ્યું એકસો પંદર પોઈન્ટ પાંચે મૂળ સો તો ચારસો બાસઠ એ મૂળ કિંમત કેટલી હવે સિમ્પલ થઈ ગયું આ બે નો ગુણાકાર ચારસો ને ભાગ્યા એકસો પંદર પોઈન્ટ પાંચ અહીંથી પોઈન્ટ કાઢી નાખીએ તો ઉપર દસ જાય રેડી અહીંયા ચાર ને બે છ અને છ છ માંથી છ એટલે જીરો અગિયાર વડે ભાગી શકાય અહીંયા અગિયાર એકા અગિયાર જીરો અગિયાર પંચા પંચાવન અહીંયા અગિયાર ચોક ચોમાલીસ ને અગિયાર દુ બાવીસ એકવીસ પંચા એકસો પાંચ એકવીસ દુ બેતાલીસ દુ દસ બે દુ ચાર ચાર ગુણ્યાસો એટલે જવાબ આવ્યો ચારસો કેટલા આવ્યો ચારસો મતલબ કે આ અનિલને આપણે પૂછ્યું છે ને તો અનિલ આ ઘડિયાળમાં કેટલામાં પડી હશે તો અનિલના ઘડિયાળ કેટલા રૂપિયામાં પડી હશે ચારસો હવે જોજો ચારસો માં પડી એની દસ ટકા વધાર્યા એટલે ચારસો ના દસ ટકા એટલે આવું થાય ચારસો ગુણ્યા દસ ભાગ્યા સો જતા રહ્યા એટલે ચાલી રૂપિયા વધાર્યા એટલે બકુલને એની વેચી ચારસો ને ચાલીસમાં બકુલે એના પાંચ ટકા વધાર્યા એટલે ચારસો ચાલીસ એના પાંચ ટકા એટલે ગુણ્યા પાંચ ભાગ્યા સો જીરો જતા રહ્યા પાંચ દુ દસ બાવીસ દુ એટલે ચારસો ને ચાલીસમાં પડેલી અને એની બાવીસ વધાર્યા એટલે ઝીરો બે ચાર ને બે છ ચારસો ઓકે એટલે કમલને કેટલામાં પડી ચારસો તો આપણને એ પૂછ્યું છે કે અનિલની મૂળ કિંમત કેટલી હશે અનિલની મૂળ કિંમત કેટલી થઈ સો આ આખું આપણે કોન્સેપ્ટ સમજ્યા બરાબર હવે આ જ દાખલો હું ફરી ગણું છું ઓકે તમે ખાલી કોન્સેપ્ટ હોય સમજો કે મેં કયા કયા સ્ટેપ કર્યા ક્લિયર ધ્યાન દો એક જ દાખલામાં પતાઈ મારવાનું છે અનિલ તો કે આ અનિલ અનિલ એક વસ્તુ બકુલને ઘડિયાળમાં દસ ટકા નફાથી વેચે છે એટલે અનિલની કિંમત તો આપણને ખબર નથી એટલે ધારી લેવાનું કે અનિલની કિંમત છે સો રૂપિયા ધારી લીધું હવે સો રૂપિયાની વસ્તુ એ બકુલને આપે છે બકુલને કેટલા ટકા નફો આપે છે દસ ટકા સોના ના દસ એટલે દસ રૂપિયા વધારીને આપે છે એટલે સો માં એ દસ ઉમેર દે એટલે બકુલને પડી એકસો ને દસમાં બકુલ પાંચ ટકા નફો વેચે ચડાવે છે અને વેચે છે કમલને એટલે બકુલ આગળ આપે છે કમલને કમલને કેટલા ટકા નફો ચડાવે છે તો કે પાંચ ટકા એટલે એકસો દસ ના પાંચ ટકા એટલે ગુણ્યા પાંચ ભાગ્યા સો ઓકે જીરો જીરો જતા રહ્યા અગિયાર પંચા પંચાવન પંચાવન ભાગ્યા દસ એટલે પાંચ પોઈન્ટ પાંચ આટલો નફો વધારો એટલે એકસો દસ હતા એમાં પાંચ પોઈન્ટ પાંચ વધારા એટલે થયા એકસો પંદર પોઈન્ટ પાંચ હવે આ એકસો પંદર પોઈન્ટ પાંચ છે નફા સાથેની કિંમત છે એની સામે એની મૂળ કિંમત કેટલી છે સો એટલે આપણે આવું સ્ટેપ લખ્યું કે એકસો ને પંદર પોઈન્ટ પાંચે જો મૂળ કિંમત સો હોય તો એ આર્યો ચૂકવે છે કે કમલ કેટલા ચૂકવે છે ચારસો ને બાસઠ તો ચારસો ને બાસઠ રૂપિયા એ મૂળ કિંમત કેટલી આ બેનો ગુણાકાર થાય ચારસો ને બાસઠ ગુણ્યા સો ભાગ્યા એકસો ને પંદર પોઈન્ટ પાંચ અહીંથી પોઈન્ટ દૂર કરો એટલે એના દસ ક્યાં ગયા ઉપર નીચેના ઉપર ઉપરના નીચે ચાર ને બે છ છ બે કિસ્તાનનો સરળો બે સરવાળોનો તફાવત ઝીરો થતો હોય તો અગિયાર વડે ભાગી શકાય એટલે બે વગર ઉપરથી પાંચ આવ્યા ભાગના ચાલે જીરો મૂકો ફરી પાંચ આવ્યા અગિયાર પંચા પંચાવન એકવીસ દુ બેતાલીસ ને એકવીસ પંચા એકસો દસ બે પંચા દસ બે દુ ચાર ઓકે ચાર ગુણ્યા સો એટલે ચારસો રેડી તો ભાઈ સો ટકા જો અહીંયા વિભાજ્યતાની ચાવી આવી ગઈ ભાગાકાર આવી ગયા ગુણાકાર આવી ગયા આવે હે ને બધું કે તો આગળનું બધું ક્લિયર હોય તો હવેનું બધું ટકાટક થતું જાય પણ આગળ ડખા હોય તો પછી આ સમજાઈ જાય ઉડાડવાની તકલીફ પડે હે ને ચલો તો હજી આપણે આગળ થોડી કોશિશ કરીએ બીજો દાખલો સમજાવવું એ પણ સાવ શાંતિથી તમને એકદમ ગળે ઉતરી જાય એવી રીતે કે આકાશ એક ફેન્સી પેન ચેવી પેન આપણે જેવી સાદી ફેન્સી પેન ધરતીને પડતર પર વીસ ટકા નફો ચડાવીને વેચે છે એટલે આકાશ એ કોને પેન આપે છે તો કે ધરતીને વીસ ટકા નફો ચડાવે છે તો પહેલાં તો આપણે આકાશને ધારી લેવાનું કે ધારો કે આકાશને પેન કેટલા રૂપિયામાં પડે છે તો કે સો રૂપિયામાં પડે છે એ એના ઉપર વીસ ટકા નફો ચડાવે છે એટલે વીસ ટકા નફો ચડાવે એટલે સો એ વીસ એટલે વીસ રૂપિયા થયા વીસ રૂપિયા વધારે એટલે સો રૂપિયા કિંમત હતી વીસ રૂપિયા વધારે એટલે ધરતીને પેન પડી એકસો વીસ રૂપિયા આટલું ક્લિયર થાય છે આકાશ વીસ ટકા નફો ચડાવીને એક ફેન્સી પેન ધરતીને આપે છે આકાશ ની કિંમત ધારી લીધી સો રૂપિયા વીસ ટકા એટલે સોના વીસ એટલે વીસ જાય સો સો ઉડી ગયા વીસ વધારે તો સો ઉપર વીસ ઉમેરી દઈએ તો એકસો વીસ રૂપિયા ધરતીને પડી ધરતી આજ પેન પોતાની પડતર કિંમત પર પચીસ ટકા નફો ચડાવીને પાર્થ ના આપે ધરતી મારી બેટી હોશિયાર છે કે વીસ ટકા એને ખબર પડી કે નફો ચડાવ્યો છે એની પાંચ વધારે નાખ્યા પચીસ ટકા નાખ્યા અને આઈપી પેન પાર્થને એટલે એકસો વીસ હતા ઓકે અને એના ઉપર કેટલા ટકા હતો કે પચીસ ટકા તો જો એકસો વીસ ના પચીસ ટકા એટલે વન બાય ફોર ભાગ થાય પચીસ ભાગ્યા સો પચીસ ચોક સો અને ચાર તરી બાર એટલે ત્રીસ રૂપિયા વધારે એકસો વીસમાં તો પોતાને પડેલી એના ઉપર કેટલા વધાર્યા ત્રીસ એટલે એકસો વીસ ઉપર ત્રીસ વધાર્યા અને પાર્થને ને આપી એકસો વીસ ને ત્રીસ એટલે પચાસ માં પડ્યું આટલું ખબર સિમ્પલ છે આકાશની ની સો રૂપિયા ની પેન વીસ રૂપિયા ધરતીને વધારી અને એકસો વીસ માં આપે છે ધરતીના ઉપર પચીસ ટકા હવે એકસો વીસ ના પચીસ ટકા એટલે ત્રીસ રૂપિયા વધારે એટલે એકસો વીસ માં પેઢી થી ત્રીસ વધારા હવે પાર્થને પડી પેઢી એકસો ને પચાસ માં તો તમને ખબર પડી ગઈ કે એકસો ને પચાસ રૂપિયા એ મૂળ કિંમત કેટલી છે સો તો 75 ચૂકવે છે 75 તો 75 રૂપિયા એ મૂળ કિંમત કેટલી આવું થાય જોઈન ખબર પડી જાય દાખલો કે 150 ના અડધા 75 થાય તો 100 ના અડધા 50 થાય વધી કે દાખલો હન 150 ના અડધા 75 થાય તો 100 ના અડધા કેટલા થાય 50 પણ આપણે ગણવું પડે તો આપણે આવું કરીએ કે ભાઈ 150 રૂપિયા એ મૂળ કિંમત 150 એ મૂળ કિંમત કેટલી છે 100 રૂપિયા તો 75 રૂપિયા એ મૂળ કિંમત કેટલી આ બેનો ગુણાકાર એટલે કે પંચોતેર ગુણ્યા સો ભાગ્યા એકસો ને પચાસ પંચોતેર દુ દોઢસો અને પચાસ દુ સો એટલે તમને કેટલા ટકા સોરી કેટલા રૂપિયામાં પડી હશે તો કે ભાઈ આ આકાશને પેન પચાસ રૂપિયામાં પડી હશે હવે ચેક કરી લઈએ કે પેન વીસ ટકા નફો ચડાવીને વેચે છે એટલે પચાસ રૂપિયાની પેન એટલે પચાસ એના વીસ ટકા એટલે ગુણ્યા વીસ ભાગ્યા સો જીરો જતા રહ્યા પાંચ દુ દસ દસ રૂપિયા વધારે પચાસમાં દસ વધારે એટલે સાઠ રૂપિયા થાય ઓકે હવે પચાસમાં દસો વધારે સાહીઠ સાહીઠ રૂપિયામાં ધરતીને આપી ધરતી એના ઉપર પચીસ ટકા ચડાવ્યા એટલે સાહીઠ ગુણ્યા પચીસ ભાગ્યા સો પચીસ ચોક સો પંદર ચોક સાહીઠ એટલે ધરતી એ પંદર વધાર્યા સાહીઠ હતા પંદર વધાર્યા એટલે પંચોતેર થયા તો એ આપણને આપ્યું છે કે પંચોતેર રૂપિયા કોણ ચૂકવે છે પાર્થ સમજાય છે ભાઈ કોન્સેપ્ટ ક્લિયર થાય છે ઓકે મેં પહેલાં જ કીધું હતું બે દાખલા સમજો એકવાર બે દાખલા સમજો એટલે સ્મૂથ થઈ જશે પછી ત્રીજા ચોથામાં ગડગડાટ હજી આ દાખલો ફરી એકવાર ગણું છું આકાશ તો કે રહ્યો આકાશ આકાશ એક પેન ફેન્સી પેન ધરતીને વીસ ટકા નફો ચડાવીને આપે છે એટલે આકાશની કિંમત ધારી લો સો રૂપિયા તો એ કોને પેન આપે છે તો કે ધરતીને ધરતી ને વીસ ટકા નફો ચડાવીને આપે છે એટલે વીસ સો એ વીસ એટલે વીસ વધારે એટલે એકસો વીસમાં માં ધરતીને પેન પડી ધરતી એ પેન પાછું શું કરે છે તો કે પાર્થને આપે છે ના તો કે એટલે ગુણ્યા દૂર થાય એટલે છેદમાં સો પચીસ ચોકસો અને ચાર તરી બાર એટલે ત્રીસ રૂપિયા વધારે છે એકસો વીસમાં માં ત્રીસ વધારે એટલે પાર્થને એ પેન કેટલામાં પડે એકસો ને માં હવે શું કે છે તો કે ભાઈ એકસો ને પચાસ રૂપિયા મૂળ કિંમત કેટલી થઈ તો કે સો એકસો પચાસ નફા સાથેની કિંમત છે સામે મૂળ કિંમત કેટલી છે સો તો એકસો પચાસ મૂળ કિંમત સો હોય તો આપણને નફા સાથેની કિંમત પંચોતેર આપી છે તો પંચોતેર રૂપિયા એ મૂળ કિંમત કેટલી આ બે ગુણાકાર પંચોતેર ગુણ્યા સો ભાગ્યા એકસો પચાસ પંચોતેર દુ કેટલા થાય તો દોઢસો પચાસ દુ કેટલા થાય સો તો પેનની મૂળ કિંમત કેટલી હશે પચાસ સમજાય છે ઓકે ભાઈ તો આપણે ત્રીજો દાખલો ગણીએ રમેશ એક ટેબલ સુરેશને પંદર ટકા નફાથી વેચે છે એટલે શરૂઆત દાખલાની ક્યાંથી થશે તો કે રમેશથી રમેશ ટેબલ કોને આપે છે તો કે સુરેશને સુરેશ ટેબલ લે એટલે લગભગ સસ્તું તો એનાથી સસ્તું ન હોય કેમ કે સુરેશ લે છે તો રમેશ એક ટેબલ સુરેશને પંદર ટકાથી વેચે છે એટલે રમેશની કિંમત ધારી લો સો રૂપિયા એ પંદર ટકા નફાથી વેચે છે એટલે સોના પંદર ટકા એટલે પંદર રૂપિયા વધાર્યા પંદર રૂપિયા વધારે એડ કરી દઈએ એટલે ને પંદરમાં સુરેશને પડ્યું ખબર પડે ને પેલા જો હવે આના આ આ સોના પંદર ટકા ગણીએ ને તો હવે મૂર્ખમાં ગણાય હો સોના પંદર ટકા એટલે શું થયું સો ગુણ્યા પંદર ભાગ્યા સો 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 ઉડી ગયા તો હવે એ યાદ જ રાખવાનું કે સોના પંદર ટકા એટલે પંદર રૂપિયા તો સોના પંદર ઓકે એટલે પંદર રૂપિયા ઉમેર્યા હવે સો રૂપિયામાં પડી હતી પંદર ઉમેર્યા એટલે સુરેશને એકસો પંદર માં પડી હવે શું કે છે કે સુરેશ એ ટેબલ મહેશને દસ ટકાથી વેચે છે એટલે સુરેશ હવે કોને વેચે છે મહેશને દસ ટકા એટલે એક પોઈન્ટ કાપી લેવાનું અગિયાર પોઈન્ટ પાંચ થાય એટલે આવું થાય એકસો પંદર એના દસ ટકા એટલે ગુણ્યા દસ ભાગ્યા સો

તો આ બધી નફા સાથેની કિંમત કેટલી થઈ એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ એના ઉપર મૂળ કિંમત કેટલી છે શો એટલે આપણે આવું લખી શકીએ કે ભાઈ એકસો ને છવ્વીસ પોઈન્ટ પાંચ રૂપિયાની સામે મૂળ કિંમત કેટલી છે શો તો આર્યો ટોટલ નફા સાથેની કિંમત સાતસો ઓગણસાઠ ચૂકવે છે તો સાતસો ને ઓગણસાઠ રૂપિયાએ મૂળ કિંમત કેટલી શોધવાની છે આ બેનો ગુણાકાર થાય એટલે આવું થયું સાતસો ને ઓગણસાહીઠ ગુણ્યા ભાગ્યા ઉપરની સંખ્યા નીચે જાય એટલે એકસો ને છવ્વીસ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ દૂર કરીએ એટલે ઉપર આવ્યા દસ આવું થયું હવે શું કે છે જો આ પાંચ ને બે સાત થાય છ ને એક સાત થાય એકી ક્રમનો સરવાળો સાત થયો બેકી ક્રમનો સરવાળો સાત થયો સાતમાંથી સાત જીરો એટલે અગિયાર વડે ભાગી શકાય ઉપર નવ ને સાત સોળ થયા સોળમાંથી પાંચ બાદ કરો એટલે અગિયાર થયા ખ્યાલ પડે બે અને એકી નો સરવાળાનો તફાવત 0 કે તો અગિયાર બંને જગ્યાએ અગિયાર વડે ભાગી શકાશે અહીંયા અગિયાર એકા અગિયાર બારમાંથી એક વય ઉપરથી આવ્યા છ ફરી અગિયાર એકા અગિયાર એટલે સોળમાંથી અગિયાર ગયા પાંચ વધ્યા ઉપરથી પાંચ આવ્યા ઓકે અગિયાર પંચા પંચાવન ઉપર અગિયાર છક છાસઠ નવ વગિયાર નવા 99 રેડી હવે તો કે નીચે પાંચને એક છ અને સાત એટલે ભાગની ચાલે ઉપર ઓગણ સિત્તેર હા ત્રેવીસનો ઘડિયો તમને આવડતો હોય તો ત્રેવીસ પંચા એકસો પંદર થાય એકવીસ પંચા એકસો પાંચ બાવીસ પંચા એકસો દસ ને ત્રેવીસ પંચા એકસો પંદર એટલે ત્રેવીસ પંચા એકસો પંદર અને ત્રેવીસ તરી ઓગણસિત્તેર થાય ત્રણ તરી નવ ને ત્રણ દૂધો ત્રેવીસ તરી એટલે અહીંયા ખાલી ત્રણ આવશે ત્રેવીસ તરી ઓગણ સિત્તેર અને ત્રેવીસ પંચા એકસો પંદર ત્રેવીસ ત્રેવી ઉડી ગયા પાંચ દુ પાંચ દુ દસ થાય ત્રણ દુ છ થાય છ ગુણ્યા સો એટલે છસો રૂપિયા થાય ખ્યાલ પડે છે પેલા તો મૂળ કિંમત કેટલી હશે છસો ચેક કરી લઈએ છસો રૂપિયામાં ધારો કે રમેશને ટેબલ પડ્યું હોય અને સુરેશને પંદર ટકાથી વેચે એટલે છસોના પંદર ટકા છસો ગુણ્યા પંદર ભાગ્યા સો જીરો જીરો જતા રહ્યા પંદર છ નેવું એટલે નેવું રૂપિયા વધાર્યા હવે છસોમાં નેવું વધાર્યા એટલે છસો ને નેવું થયા એના દસ ટકા એટલે ગુણ્યા દસ ભાગ્યા સો આ જીરો જીરો જતા રહ્યા એટલે ઓગણ સિત્તેર બીજા વધારા હવે છસો નેવું ઓગણ સિત્તેર આપણે બીજા ઉમેરીએ એટલે આ નવ પછી નવ ને દસ ને પંદર ને પાંચ વધી પડી એક છ ને એક સાત સાતસો ને ઓગણસાઠ સાતસો ને ઓગણસાઠ બરાબર આ હું તમને ખાલી ચેક એટલા માટે કરું છું તમને ખબર પડે કે જવાબ સાચો આવ્યો એમ બાકી આપણે ક્યાં ચેક કરવાની જરૂર નથી આપણે દાખલો કરવા ને છસો રૂપિયા ઠીક કરો વાર્તા પૂરી અને એ સિમ્પલ છે છસો રૂપિયા ટીક કરવા માટે અઘરું નથી શરૂઆત કરી દે તો કે રમેશથી રમેશ ધારી લેવાનું કે રમેશને ભાઈ ટેબલ સો રૂપિયા સો રૂપિયામાં એ કોને આપે છે સુરેશને સુરેશને ઓકે આપે આપે છે છે તો મફત હવે સો ના પંદર ટકા એટલે પંદર રૂપિયા વધારે તો સુરેશને ટેબલ પડ્યું કેટલામાં એકસો ને માં હવે એકસો ને પંદરમાં માં સુરેશને ટેબલ પડ્યું પછી એ શું કરે છે તો કે એ વેચી દે છે મહેશને તો મહેશને મફત આપે છે તો કે ના દસ ટકા ચડાવીને આપે છે એકસો પંદર માં અગિયાર પોઈન્ટ પાંચ ઉમેરીએ એટલે એકસો ને છવ્વીસ પોઈન્ટ પાંચ થયા એટલે મહેશને નફા સાથે ટેબલ ટોટલ એકસો છવ્વીસ પોઈન્ટ પાંચમાં ભેગા થઈને પણ સામે એની મૂળ કિંમત કેટલી હતી સો એટલે આપણે આવું સ્ટેપ મૂકવું કે ભાઈ એકસો છવ્વીસ પાંચ રૂપિયા જો મૂળ કિંમત સો હોય તો મહેશ ચૂકવે છે સાતસો ને ઓગણસાહીઠ એના ઉપર મૂળ કિંમત કેટલી તો સાતસો ઓગણસાઠ રૂપિયા એ મૂળ કિંમત કેટલી આ બેનો ગુણાકાર સાતસો ઓગણસાહીઠ ભાગ્યા એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ અહીંથી પોઈન્ટ દૂર કરીએ એટલે ઉપર દસ જાય પછી તો કે બંનેથી ઉપર નીચે છેદ ઉડા અગિયાર એકા અગિયાર ફરી અગિયાર એકા અગિયાર અગિયાર પંચા પંચાવન ઓકે અહીંયા અગિયાર છાસઠ ને અગિયાર નવા નવાણું ત્રેવીસ પંચા એકસો પંદર ત્રેવીસ તરી ઓગણસિત્તેર પાંચ દુ દસ ત્રણ દુ છ ગુણ્યા સો એટલે છસો સમજાય છે ઓકે તો હવે મારું એવું માનવું છે કે આ મેથડ તમારા મગજમાં જતી રહેવી જોઈએ હવે પછી એનો દાખલો પહેલાં તમે એકવાર પોઝ દો પછી આખું ગણી નાખો અને પછી વિડીયો ચાલુ કરો ઓકે તમને જબર મજા આવશે રકમ કંઈક આવી છે કે ઈશ્વર એક બુક મહેશને વીસ ટકા નફાથી વેચે છે મહેશ બુક પ્રતાપને વીસ ટકા નફાથી વેચે છે જો પ્રતાપ આ બુકના ના સત્તરસો ને અઠ્યાવીસ ચૂકવતો હોય તો ઈશ્વરને આ બુક કેટલામાં પડી હશે ઘરનો ડાયરો બધો ભેગો છે એકબીજાની લેતી દેતી કરી છે તો જોઈએ કેટલામાં મળ્યું અને હું હકીકત થઈ શરૂઆત ઈશ્વર થી થાય તો કે ઈશ્વર ધારો કે સો રૂપિયા સો રૂપિયાની ઈશ્વર બુક છે મહેશને વીસ ટકા નફા વેચે છે સોના વીસ ટકા એટલે વીસ રૂપિયા વધારે એટલે મહેશને પડી એકસો ને વીસમાં આટલું નહીં ઓકે પછી મહેશ એ બુક પ્રતાપને આપે છે ઓકે પ્રતાપને આપે છે તો હું મફત આપે છે તો કે ના વીસ ટકા નફો ચડાવીને આપે છે એટલે એકસો વીસ ના વીસ ટકા એટલે એકસો વીસ ગુણ્યા વીસ ભાગ્યા સો જીરો જીરો જતા રહ્યા બાર દૂન ચોવીસ ચોવીસ રૂપિયા વધારે હવે એકસો વીસ એની ચૂકવાતા ચોવીસ ઈ વધારે એટલે એકસો ને ચુમ્માલીસ ત્યાં તો એકસો ચુમ્માલીસે પ્રતાપની સામે મૂળ કિંમત કેટલી છે સો તો પ્રતાપ ટોટલ બુકના ચૂકવે છે સત્તરસો ને અઠ્યાવીસ તો આ સત્તરસો અઠ્યાવીસે મૂળ કિંમત કેટલી હશે સ્ટેપ મૂકીએ ભાઈ એકસો ચુમ્માલીસે સો રૂપિયા એકસો જો સો રૂપિયા થતા હોય તો સામે સત્તરસો ને અઠ્યાવીસ રૂપિયા કેટલા થાય આ બેનો ક્રોસ ગુણાકાર થાય સત્તરસો અઠ્યાવીસ ગુણ્યા સો ભાગ્યા એકસો ને ચુમ્માલીસ હવે જો વર્ગ અને ઘન આવડતા હોય આપણે ઓલરેડી શીખી ગયા તો દાખલો તરત ઇઝી થઈ જાય નકદ તમારા સોતરા પડે કદાચ આમાં ઓકે ઈઝી કેમ થઈ જાય કે સત્તર એ બાર નો ઘન છે ઓહો ઓહો નહીં યાદ રાખવું પડે

આવે બિલકુલ બારસો આવે પણ ખબર પડે ને કેમણા આવે એટલે કહું છું એકથી પચીસના વર્ગ એકથી પંદરના ઘન આટલું યાદ રાખવું તો દાખલો બિલકુલ સરળ થઈ જશે બિલકુલ સરળ થઈ જશે ખબર પડી કે દાખલામાં દાખલામાં ખબર પડી કે ભાઈ આ કે ભાઈ ફાવશે ને સો ટકા પેલા સો ધારી લીધા એના વીસ વધારા એટલે એકસો વીસ થયા એના પાછા વીસ ટકા વધાર્યા એટલે ચોવીસ વધ્યા એટલે એકસો ચોમાલીસ થયા એકસો ચુમાલીસે સો હોય તો આ ભાઈ ચૂકે છે કેટલા સત્તર ખબર પડી ગઈ હોય તો થઈ તૈયાર તમારા માટે એક દાખલો કે વિશાલ એક બોટલ દિલીપને ને ત્રીસ ટકા નફાથી વેચે છે દિલીપ આ જ બોટલ રવિને ને પચાસ ટકા નફાથી વેચે છે રવિ આ બોટલ નવસો ને પંચોતેર માં ખરીદતો હોય તો વિશાલને આ બોટલ કેટલામાં પડી હશે ફટાફટ પોઝ કર દો દાખલાનો જવાબ લાવો ઓકે અને પછી આગળ વધીએ ચલો તો વિશાલ એટલે પહેલાં અહીંયા લખી નાખીશું વિશાલ વિશાલ એક બોટલ કોને આપે છે તો કે દિલીપને આપે છે અને દિલીપ કોને આપે છે તો કે રવિને આપે છે ઓકે વિશાલના ધારી લઈએ કે વિશાલને સો રૂપિયામાં બોટલ પડે છે એ ત્રીસ ટકા નફો ચડાવે છે સોના ત્રીસ ટકા એટલે ત્રીસ ઉમેરી અને એ દિલીપને આપે છે એકસો ત્રીસમાં દિલીપ એના ઉપર પચાસ ટકા નફો ચડાવે છે એકસો ત્રીસના પચાસ ટકા એટલે તમને ખબર પડી જાય તો કે પાસઠ થાય અથવા તો તમારે કરવું હોય તો આવું થાય એકસો ત્રીસ એના પચાસ ટકા એટલે ગુણ્યા પચાસ ભાગ્યા સો પચાસ ટકા મૂળ કિંમત કેટલી છે સો એટલે આપણે આવું લખી શકીએ કે એકસો ને પંચાણું ની સામે મૂળ કિમત સો હોય તો રવિ ટોટલ ચૂકવે છે નવસો ને પંચોતેર નવસો ને પંચોતેર રૂપિયા મૂળ કિંમત કેટલી આ બે નો ગુણાકાર થાય ઓકે નવસો ને પંચોતેર ગુણ્યા સો ભાગ્યા એકસો ને પંચાણું આવું ઓકે છેદ ઉડાડવાના છે ઓકે જો તમે પાંચથી આરામથી ઉડાડી શકો પાંચ તરી પંદર ચાર વધા પાંચ નવા પિસ્તાલીસ અને અહીંયા તમે ઉડાડ દો તો પાંચ એકા પાંચ ચાર વધા પાંચ નવા પિસ્તાલીસ ને પાંચ પાંચ પચીસ ઓગણચાલીસ છે ઉપર એકસો પંચાણું છે એટલે પાંચે ભાગ ચાલી શકે સો આર્યા અને પાચા સો ગુણ્યા પાંચ એટલે પાંચસો તો વિશાલને આ બોટલ કેટલામાં પડી હશે તો કે વિશાલ બોટલ પાંચસો રૂપિયા માં પડી હશે હવે ચેક કરી લઈએ સાચું આવ્યું ખોટું આવ્યું વિશાલને 500 માં પેડ્યું હોય તો દિલીપ ત્રીસ ટકા નફાથી વેચે છે એટલે પાંચસોના ત્રીસ ટકા એટલે ગુણ્યા ત્રીસ ભાગ્યા સો જીરો જીરો જતા રહ્યા પાંચ પંદર એકસો પચાસ વધાર્યા પાંચસો માં એકસો પચાસ એટલે છસો પચાસ થયા પછી એ રવિને પચાસ ટકા નફાથી વેચે છે એટલે ગુણ્યા પચાસ ભાગ્યા સો જીરો જીરો જતા રહ્યા પાંચ પાંચ પચીસ નો પાંચ વધી પડી બે પાંચ છત્રીસ ને બે બત્રીસ એટલે ત્રણસો ને પચીસ થયા ઓકે છસો માં હતી ત્રણસો પચીસ બીજા ઉમેર્યા એટલે પચાસ ને પચીસ પંચોતેર છસો ને ત્રણસો નવસો નવસો ને પંચોતેર થાય નવસો ને પંચોતેર આવી પાછ તો એકસો દસ ટકા કન્ફર્મ થઈ ગયું કે વિશાલને બોટલ કેટલામાં પેડી હોય પાંચસોમાં થાય છે જો થઈ ગયું હોય તો મેથડ તમારી ક્લિયર થઈ ગઈ આગળ આવો આપણે કંઈક નવું શીખીએ પણ જો ના થયું હોય તો આ વિડીયો રિપીટ કરો ઓકે ભલે બે વખત દેવું પડે બે વખત ત્રણ વખત બેસો જવાબ આવશે એકસો દસ ટકા મારી ગેરંટી બસ શાંતિથી કોન્સેપ્ટ સમજવાની તૈયારી કરો કોન્સેપ્ટ સમજો ઓકે એ પ્રમાણે રિપીટ કરો રકમ ગમે પૂછી એનો કે ફેર પડતું નામ ગમે આપે કે ફેર પડતું નથી સો ધારવાના વધારવાના ફરી વધારવાના ઓકે આટલા એ આટલા તો આટલા એ કેટલા રેડી ચલો તો ફટાફટ આના સાચા જવાબ લાવી અને આગળ આવો નવી રીત શીખીએ પહેલાં તો એક એક મેથડ નવી શીખતા જઈએ છીએ આ મેથડ વરી એનાથી પણ થોડી હટકે છે કે ઘણી વખતે આપણે વેપારી ઉપર લખ્યું હોય કે અમે જે ભાવ એટલે વસ્તુ લાવીએ છીએ એ જ ભાવે વસ્તુ વેચીએ છીએ ઓકે ઈશ્વરની સોગંદ કે આમાં એક ટકો ખોટું નથી એની વાત સો ટકા હજી હોય જે ભાવે લાવે ઓકે કે તમને બિલ બતાવે જો એનો એ જ ભાવ વેચીએ છીએ પણ એ લાવ તો પૂરેપૂરું હોય એમાં કટકી મારતા હોય મતલબ કે પાંચસો રૂપિયાનો કિલો લાવે તો પાંચસો રૂપિયાનો જ કિલો વેચે પણ એ લાવે ને ત્યારે એને પાંચસોમાં એક કિલો પૂરેપૂરું મળે એ પચાસ ગ્રામની કટકી માલ લે અંદર ભાવ કે પાંચસો રૂપિયા પણ જોખે તમને નવસોને પચાસ ગ્રામ તો એ પચાસ ગ્રામનો પૈસા એને વધારે એમાંથી નફો કરે ભાવ વધારે ઘણી વખતે આપણે જો ડીઝલ ડીઝલને પુરાવા જઈએ ને પેલા હોય ને શંકુ આકારના પેલા ગુંજન કહેવાય ને એને શું કહેવાય ગુંજાશ માપવા માટેનું પાત્ર પ્રવાહી ભરવાનું અથવા તો દૂધને ભરવાનું પેલું લીટરિયું એમાં ગોબા પડ્યા છે એ ગોબા જો બધા અંદરની તરફ જ હોય બહારની હોય કેમકે અંદર ગોબું પડે ને એટલે એટલું દ્રવ્ય ઓછું આવે આપણે જે ખરેખર ગુનો છે પણ હવે આપણે એ ચર્ચામાં તો નથી જતા કેમ કે મારો વિષય તમને આ ટોપિક શીખવાડવાનો છે આ જાગો ગ્રાહક જાગો કેન્દ્ર થોડું છે પણ ધ્યાનમાં રાખવું માપ આધારિત દાખલા એમાં કેવું થાય તો કે દિલીપ એક કિલોગ્રામના બદલે આઠસો ગ્રામ માપનો ઉપયોગ કરે છે હવે હવે દિલીપ તું એ આવું ચાલુ કરે ભાઈ દાખલામાં છે હો ખરે તો તેને કેટલા ટકા નફો થશે આપણે ઓલું ખિસ્સામાંથી ગાઢેલી વાળું યાદ છે એની એ જ વસ્તુ છે અલગથી કરવું હોય તો આવું થાય કે સાચું માપ એમાંથી ખોટું માપ એ બાદ કરી દઈએ ખોટાની જગ્યાએ અહીંયા આપણે તોલવાનું છે ને એટલે ઓછું તોલે એટલે સાચું માપ એમાંથી કેટલું ઓછું તોલ્યું એ જે ઓછું તોલ્યું હોય એ ઉપર લખવાનું એના ગુણ્યા સો કરી દેવાના એટલે સાચું માપ એક કિલોગ્રામ એટલે હજાર થાય માઇનસ ખોટું આઠસો ગ્રામ નો ઉપયોગ કરે છે એટલે ઓછું કેટલું થયું બસો એટલે આ બસો ઉપર ઓછું તો કે બસો ગુણ્યા સો હવે હજાર માંથી બસો જાય એટલે આઠસો ઉપર બસો

ખ્યાલ નફો કેટલો થયો હજાર ગ્રામ લાવે એમાંથી આઠસો તેર્યો આપી દે એનો નફો કેટલો બસો એટલે ઉપર લખવાનો નફો આપતું માપ ક્યાં લખી દેવાનું નીચે અને એને જે નફો થતો હોય એ ક્યાં લખવાનું ઉપર એના ગુણ્યા સો જીરો જીરો જતા રહ્યા બે ચોક આઠ પચીસ ચોક સો ડાયરેક્ટ જવાબ પચીસ ટકા એટલે આ સૂત્ર તમારે મગજમાં રાખવાની જરૂર પડે નહીં ખાલી આટલું યાદ રાખવાનું કે એ ગ્રાહકને કેટલું આપે છે એ નીચે લખવાનું એને કેટલા વધે છે એ ઉપર લખવાના ગુણ્યાસો સમજાશે વાકે પાય ફરી ગણીએ દિલીપ એક કિલોગ્રામના બદલે આઠસો ગ્રામ માપનો ઉપયોગ કરે છે તો તેને કેટલા ટકા નફો થાય તો ગ્રાહકને કેટલું આપે છે આઠસો એને કેટલું વધે છે તો કે બસો ટકા શોધવા માટે ગુણ્યાસો બસ આટલું સિમ્પલ છે ગ્રાહકને આપે નીચે લખવાનું એને વધે ઉપર લખવાનું ગુણ્યા સો કરી દેવાનું મેડું મેડું જતો રહ્યું બે ચોક આઠ પચીસ ચોક સો એટલે પચીસ ટકા નફો થાય એ સીધી વસ્તુ છે ને ભાઈ હજારની જગ્યાએ આઠસો ગ્રામ તોલે તો કે તો બસો ગ્રામ વૈધા બસો ગ્રામ નફો જ કહેવાય કેટલા ટકા પચીસ ટકા આ જ દાખલો તમને અલગ રીતે ફેરવીને પણ કહે કે સામતભાઈ પચીસ ટકા નફો મેળવવા એક ના બદલે કેટલા માપના વજની ઉપયોગ કરશે હમણાં જ ને દિલીપની જગ્યાએ સામત કરી નાખ્યું કે દિલીપ આઠસો ગ્રામ આપતો તો તો પચીસ ટકા મળતું હતું એટલે બસો ગ્રામીસ ટકા નફો થતો હતો તો અહીંયા સામત ને પચીસ ટકા નફો મેળવે છે તો કિલોગ્રામના બદલે એને કેટલા ગ્રામ તોલવું પડશે આઠસો ગ્રામ હજી આને પેટર્ન પ્રમાણે જવું હોય તો જો સો ગ્રામની કોઈ વસ્તુ હોય સો ગ્રામની વસ્તુ ઓકે એના ઉપર પચીસ ટકા નફો એટલે એકસો પચીસ થયા મતલબ કે એકસો પચીસ ગ્રામ તોલે કોઈ વ્યક્તિ એકસો પચીસ ગ્રામની વસ્તુ એની જગ્યાએ સો ગ્રામ તોલે તો એને પચીસ ટકા નફો થઈ ગયો સોના પચીસ ટકા એટલે સોમાં ઉમેરવાના તો એકસો પચીસે ઓકે કેટલા થઈ જાય સો કે એકસો પચીસ ગ્રામની જગ્યાએ તમે સો ગ્રામ તોલો તો તમને પચીસ ટકા નફો થઈ જાય તો એક કિલો એટલે હજાર ગ્રામ થાય તો હજાર ગ્રામની જગ્યાએ તમે કેટલું તોલો તો તમને પચીસ ટકા નફો થઈ જાય આ પચીસ ટકા નફા સાથેની કિંમત છે આ સામે કેટલું ઓછું તોલવું એ છે કે ભાઈ એકસો પચીસ ગ્રામની જગ્યાએ જો હું સો ગ્રામ તોલું તો મને પચીસ ટકા નફો થઈ જાય તો હજાર ગ્રામની જગ્યાએ મારે કેટલું તોલવાનું આ બેનું ગુણાકાર એક હજાર ગુણ્યા ભાગ્યા એકસો પચીસ નીચે પચીસ ચોક્કસો પચીસ પંચા એકસો પચીસ વીસ પંચા સો એટલે બસો બસો ગુણ્યા ચાર ચાર દૂને આઠ એટલે આઠસો ગ્રામ તોલવું પડે કેટલા ગ્રામ તોલવું પડે આઠસો ગ્રામ જો હું આઠસો ગ્રામ તોલું હજારની જગ્યાએ તો મને કેટલા ટકા નફો થાય પચીસ નફો થાય ચેક કરી લઈએ ઓકે આઠસો ગ્રામ ગ્રાહકને મળ્યું મને મળ્યા બસો ગુણ્યા બસો ગુણ્યા ચાર આઠસો પચીસ ચોકસો કેટલા નફો આવ્યો પચીસ ટકા રેડી હવે આ દાખલો આમ ના ખબર પડે અને તમારે ઓપ્શન થાય તો તમને કીધું જ છે ને કે કેટલા માપના વજનિયાનો ઉપયોગ કરવો પડે તો ચાર ઓપ્શનમાં ચેક કરી લેવાનું અંદર તમને આપ્યું જ હોય ચાર ઓકે પાંચસો આપ્યું હોય આઠસો આપ્યું હોય છસો આપ્યું હોય સાતસો આપ્યું હોય તો તમે અહીંયા ધારો કે છસો લખો તો ઉપર તમને કેટલા વધ્યા ચારસો ગ્રાહકને છસો આપો તમને કેટલા વધ્યા ચારસો ગુણ્યાસો આ જીરો જીરો જતા રહ્યા બે અને ત્રણ ઓકે ત્રણ ભાગ્યા સો એટલે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા તેત્રીસના ડબલ કેટલા થયા છાસઠ આપણને પચીસ ટકા કીધું છે એટલે આ ઓપ્શન ખોટો આઠસો એ બસો તો સો એ કેટલા ઓકે જવાબ આવશે પચીસ ટકા તો તમારે ટી કેટલું કરી દેવાનું આઠસો ઓપ્શન ઉપરથી પણ આવા દાખલા તમે ગણી શકો બાકી આવું સિમ્પલ છે કે એકસો પચીસની જગ્યાએ જો સો ગ્રામ તોલું તો પચીસ ટકા વધે તો હજારે કેટલા તોલું રેડી ટૂંકમાં બંને રીતે દાખલો પૂછી શકે એટલે આ દાખલો લખ્યો છે જેથી કદાચ આવું પૂછે તો બી એ જ વસ્તુ થઈ અને પહેલી રીતે પૂછે તો પણ મૂળ મુદ્દો આ જ આવ્યો હજી ત્યાંથી આગળ જઈએ કે એક અપ્રમાણિત વેપારી વસ્તુને તેના મૂળ ભાવે વેચવાનો દાવો કરે છે બિલ મૂકી દેશે કે બિલ જોઈ લો ખાંડના ચાલી તો આપણે ખાંડના ચાલી ચાલી જાય એક કિલોગ્રામની જગ્યાએ આઠસો ગ્રામ વજન વાપરે છે તો એને કેટલા ટકા નફો થાય હવે આઠસો ગ્રામ લોહીમાં ઉતરી ગયું હોય એટલે ખબર પડી જ જાય પચીસ ટકા નફો થાય દાખલો ગણવો પડે કે આઠસો ગ્રામ વજન વાપરે છે તો આઠસો ગ્રામ વેપારી ખેડૂત ગ્રાહકને આપે છે તો એને કેટલા વધે છે બસો તો સો એ કેટલા બસો એ ચાર તો પચીસ ચોકસો એને પચીસ ટકા નફો થાય કેટલા ટકા નફો થાય પચીસ ટકા મારું પાંચ થોડું વીઆઈપી છે રેડી હજી ત્યાંથી આગળ જોઈએ કે એક વેપારી એક કિલોગ્રામની જગ્યાએ છસો ગ્રામ વજન વાપરે છે તો તેને કેટલા ટકા નફો થાય જો ગ્રાહકને કેટલું આપે છે છસો તો એનો મતલબ કે બાકીના ચારસો પોતાને વધ્યા ઓકે ગુણ્યા સો ઝીરો ઝીરો જતા રહ્યા પછી તો કે બે દુ ચાર અને બે તરી છ સો ભાગ્યાત્ણ હોય ને એટલે તેત્રીસ પોઈન્ટ ટકા થાય તેત્રીસ પોઈન્ટ તેત્રીસના ડબલ એટલે છાસઠ પોઈન્ટ છાસઠ ટકાનો ફાયદો થાય

કે મોહનભાઈ એક કિલોગ્રામના બદલે નવસો ને પચાસ ગ્રામ આપે છે તો તેને કેટલા ટકા નફો થાય મોહનભાઈ એક કિલોની જગ્યાએ કેટલું આપે છે નવસો ને પચાસ તો એને કેટલા ટકા નફો થાય દાખલો બિલકુલ સિમ્પલ છે તમને આવડી જાય કે નવસો પચાસ આપે છે એ નીચે લખવાનું એને કેટલું વધે છે પચાસ એ ઉપર લખવાનું ગુણ્યા સો જીરો જીરો જતા રહ્યા ઓગણીસ પંચા પંચાણું થાય ઉપર વધ્યા સો નીચે વધ્યા ઓગણીસ તો ઓગણીસના ઘડિયામાં ઓગણીસ પંચા પંચાણું વધ્યા કેટલા તો કે પાંચ એટલે પાંચ પૂર્ણાંક પાંચ ઓગણીસ ટકા આવો ગણતરી કરવી પડે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જઈએ પહેલી વાર બીજી વાર ત્રીજી વાર એટલે દાખલા ઈઝી થતા જાય મજા આવતી જાય હજી નવી રીત આનથી બી જોરદાર આના પછી જોઈએ જબર મજા આવશે પછી આપણે કેટલાક દાખલા ગણીએ કે જે આપણને પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે ચલો તાવ પેલા પેલા તૈયાર થઈ કે એનર્જી બુસ્ટ લઈ આમ હા હા સાવ સહેલું છે હવે થોડીક વગાડ નાખો ચાલો શું કહે કે નંગ અને રૂપિયા વાળા દાખલા નંગ અને રૂપિયામાં તમને આવું આપે કે એક વેપારી વીસ રૂપિયામાં બાર પેન ખરીદી અને બાર રૂપિયામાં વીસ પેન વેચે છે તો કેટલા ટકા નફો નુકસાન થાય તો કે આપણે ખરીદીને ધંધા વેપાર કરવા નથી કે જવા દો અરે આ દાખલો મજા આવે એવો છે સાવ સિમ્પલ ખાલી બે કોન્સેપ્ટ તમારે યાદ રાખવાના કે એક વેપારી વીસ રૂપિયામાં બાર પેન ખરીદી અને બાર રૂપિયામાં વીસ પેન વેચે તો કેટલા ટકા નફો કે નુકસાન થાય જો શું કરવાનું તમારે તો પેલા નંગ લખવાનું કેમકે નંગને હંમેશા આપણે વધારે મહત્વ આપીએ છીએ રૂપિયા પછી રૂપિયા પછી રાખવાનું અંદર તમને ગમે તે આપ્યું હોય તમારે ખાલી આટલું સેટિંગ કરવાનું નંગ અને રૂપિયા પછી પહેલા આપણા માટે નંગ મહત્વનું છે તમે સમજો છો એની વાત નહીં કરતો હું મૂળ કહેવાય માગું છું તો નંગ મહત્વનું છે કે વીસ રૂપિયામાં બાર પેન તો કેટલા નંગ થઈ તો કે બાર એટલે નંગ અહીંયા લખો તો સામે એના રૂપિયા સામે લખો કે બાર નંગના કેટલા રૂપિયા તો તો કે કે ભાઈ પછી પછી ખરીદીને બાર રૂપિયામાં પેન વેચે છે એટલે મૂળ વસ્તુ આવી નંગ છે ને એકમાં રૂપિયા છે આપણે પહેલાં શું લખવાનું નંગ બાર રૂપિયામાં વીસ પેન એટલે નંગ કેટલા થયા વીસ રૂપિયા કેટલા થયા બાર આમાં ના ખબર પડે એવું કઈ ખરું બે વસ્તુ છે એક નંગ છે એક રૂપિયા છે અંદર તમને પેનની જગ્યાએ સફરજન કીધું હોય કે વીસ રૂપિયામાં બાર સફરજન ખરીદે છે તો સફરજન એ નંગ કહેવાય એટલે બાર અહીંયા આગળ લખવાના કિંમત અહીંયા પાછળ લખવાની બાર રૂપિયામાં વીસ સફરજન વેચે છે તો નંગ છે એ આગળ લખવાના વીસ અહીંયા આગળ લખ્યા અને બાર અહીંયા પાછળ લખ્યા સફરજનની જગ્યાએ પેન છે જે એને મજા આવે લખે સંતરાય લખે એની મજા ભાઈ આપણે ખાલી બે વસ્તુ પકડવાની નંગ પહેલાં અને રૂપિયા પછી નંગ પેલા અને રૂપિયા પછી આટલું થઈ ગયું હવે હવે મોજ કરવાની શું તો કે કાપ કાપી એક આમ છે મારો તલવાર આમ કે જમણા હાથે ઠોકો એટલે તમે જમણા હાથે તલવાર લ્યો એટલે આ બે આવી ગયા બાર અને બાર એને ઉપર ગુણાકાર કર નાખો બાર ગુણ્યા બાર માઈનસ બીજી તલવાર આમ ઠોકો લે કે ચોકડી મેરીને

પછી ડાબા તે ઘા ઉમેર્યો ડાબા ધે ઘા પાછો નીચે બીજો ઉમેર્યો એટલે આ થઈ ગયું ઓકે આ વીસ ગુણ્યા વીસ ઉપર બાર ગુણ્યા બાર માઇનસ વીસ ગુણ્યા વીસ ટકા શોધવા માટે હંમેશા ગુણ્યા કેટલા કરવાના સો જે આપણે કરતા આવ્યા છીએ બાર ગુણ્યા બાર આપણને આવડે છે એકસો ચોમાલીસ માઇનસ વીસ ગુણ્યા વીસ એટલે ચારસો નીચે વીસ ગુણ્યા વીસ એટલે ચારસો ગુણ્યા સો આટલું થઈ ગયું બે જીરો બે જીરો ઉડી ગયા ચારસો માંથી પેલા સો ઘાટ નાખો એટલે ત્રણસો ત્રણસો માંથી ચોમાલીસ ઘાટ નાખો એટલે બસો ને છપ્પન

હવે નફો થયો કે ખોટ ઓકે એ અહીંથી જાય કે ભાઈ આ ચારસોમાંથી એકસો ચુમ્માલીસ જાય તો બસો છપ્પન વધ્યા ઓકે ચારસો મોટા છે એટલે બસો છપ્પન કેવા કહેવાય માઇનસ કહેવાય એટલે આ ચોંસઠ ટકા કેવા આવે માઇનસ આવે તો માઇનસ ચોંસઠ ટકા એવું ના કહેવાય ઓકે શું કહેવાય ચોંસઠ ટકા ખોટ ગઈ શું કહેવાય ચોસઠ ટકા ખોટ ગઈ તો આપણને એવું કીધું કે વીસ રૂપિયામાં પેન પેન ખરીદી પછી રૂપિયામાં વેચે તો તો કેટલા ટકા કે નુકસાન નુકસાન થાય થાય છે થોડોક આમ ખ્યાલ આવી ગયો દાખલો પાછો ગણો એટલે તળિયા ઝાટક થઈ જાય પેલું મગજમાં હંમેશા શું રાખવાનું તો કે પેલા નંગ લખવાનું પછી શું લખવાનું રૂપિયા નંગ ને રૂપિયા લખતા આવડે આટલું થયું પછી બાર રૂપિયામાં વીસ પેન વેચે છે તો નંગ પહેલા લખવાના નંગ કેટલા છે તો કે વીસ અને રૂપિયા કેટલા છે બાર આટલું થઈ ગયું પછી મારવાની ચોકડી આ જમણા હાથે તો કે બાર ગુણ્યા બાર માઇનસ ઓકે બીજી ચોકડી આ મારવાની ઓકે એટલે વીસ ગુણ્યા વીસ

જીરો જીરો જતા રહ્યા ચારસોમાંથી એકસો ચોમાલીસ બાદ કરો એટલે માઇનસ બસો છપ્પન ભાગ્યા ચાર છે દુરાડો ચાર છ ચોવીસ ને ચાર ચાર સોળ માઇનસ ચોસઠ ટકા માઇનસની જગ્યાએ શબ્દ શું વપરાય ખોટ ખોટ અથવા તો નુકસાન રેડી ગમે એટલા દાખલા આપે ગમે એટલા એને મોજ તો મોજ કર એમ મૂળ મુદ્દો આ હાચવાનો ફરી જો બીજો દાખલો ગણીએ એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય આવી રકમ આપી કે એક ભાઈ એંશી રૂપિયામાં વીસ સફરજન ખરીદે છે સફરજનની જગ્યાએ કેળા સંતરા જીભ આવે દાડમ મોજનો વિષય છે અને ચાલીસ રૂપિયામાં પચાસ સફરજન વેચે છે તો કેટલા ટકા નફો કે ખોટ થાય બિલકુલ સિમ્પલ પેલા શું લખવાનું તો કે નંગ પછી તો કે રૂપિયા નંગને ને મહત્વ પેલું જિંદગીમાં આપણે આપીએ છીએ એટલે આપવાનું તો અહીંયા એસી રૂપિયામાં વીસ સફરજન તો નંગ કોને કહેવાય સફરજનને એટલે એ પેલા લખવાના વીસ સામે રૂપિયા કેટલા છે એસી બીજી વખતે ચાલીસ રૂપિયામાં પચાસ સફરજન તો નંગ કેટલા છે તો કે પચાસ રૂપિયા કેટલા છે ચાલીસ આટલું થઈ ગયું આટલું લખતા આવડે આવડે પેલા નંગ પછી રૂપિયા બીજા મેં નંગ પેલા રૂપિયા પછી અંદર ગમે રીતે લખે એનાથી આપણે લેવા દેવા નહીં આપણે આપણી રીતે ગોઠવવાના અને રૂપિયા પછી તો મારો ચાલીસ એટલે વીસ ગુણ્યા ચાલીસ માઇનસ ડાબા હાથે ઓકે એસી ગુણ્યા પચાસ એસી ગુણ્યા પચાસ પછી નીચે તો કે ડાબા હાથે બીજો ઘા ફરજિયાત અહીંયા જે લખો એ નીચે લખી દેવાનું એસી ગુણ્યા પચાસ ટકા શોધવા માટે ગુણ્યા સો આટલું થઈ ગયું પછી આનું ગુણા ગુણ્યા ચાર તો કે બે ચોક આઠ એટલે એમને મૂકી મૂકી દીધા દીધા ઉપર નીચે સો મીંડું મીંડું ઉડી ગયું હવે ચાર હજાર માંથી આઠસો બાદ કરો તો બત્રીસો વધ્યા એટલે આ બત્રીસો પણ કેવા ચાર હજાર માંથી આઠસો ગયા એટલે માઇનસ ભાગ્યા ચાલીસ આ જીરો જીરો જતા રહ્યા ચાર અઠા બત્રીસ એટલે એસી ટકા પણ આ એસી ટકા ઘણા એવું કે મેં ત્રણ ચાર વારમાં સાહેબ કે પછી ત્રી પરીક્ષાઓ દીધી પણ એકેમાં પાસ નથી થયો તું પહેલી વખતે ના પાસ થયો ત્યારે તને ખબર હતી ગણિત નતું આવડતું બીજીમાં ક્યાં તે તૈયાર કર્યું અરે બીજી ક્યાં પચી મી ક્યાંથી કર્યું હજી નથી કર્યું ક પાસ થવું હોય તો કરવું પડે ના નાપાસ થઈએ ને ત્યારે એટલું જોવાનું કે કયા કારણોસર ના પાસ થયા એ કારણોનું સમાધાન કરીને બીજી પરીક્ષા આપવાની તો જ પાસ થવાય બાકી પહેલા જે કારણોના લીધે નાપાસ થયા હતા એના એ જ કારણો ફરી વખત નાપાસ થઈ ખબર પડે છે ઘણાની હગાઈ નથી થતી જો આમાં નામાં છોકરી જોવા જાય જે જે દિંડક પેલી વખતે કર્યું હોય એ જ ડીંડક હાથમી વખતે કરે હું આમ છે ને તેમ છે ને મોટી મોટી ફેંકે ઓલાને બધી હકીકત ખબર હોય ગહીને ના પાડી દે સુધરો હાચું બોલો રેડી એ આમાં એવું છે નથી આવડતું એ પરીક્ષા આપો પાસ થઈ જવાય બાકી ના પાસ તો થવાનું નક્કી જ ખબર પડી ગઈ દાખલામાં ફાવશે પેલા શું લખવાનું નંગ પછી શું લખવાનું રૂપિયા પછી આ બે નો ગુણાકાર માઇનસ આ બે નો ગુણાકાર ને એ ગુણાકાર નીચે ગુણ્યા સો હજી એક દાખલો ગણીએ એટલે એકદમ ઈઝી થઈ જાય તમારા માટે આ વસ્તુ કે એક વેપારી છ નંગ દસ રૂપિયા ભાવે છ નંગ દસ રૂપિયાના ભાવે મોસંબી ખરીદી કરે છે તો આપણે પેલા શું લખવાનું પછી વેચે છે છ ના ભાવે વેચે છે તો કે ચાર નંગ અને છ નો ભાવ આ બે નો ગુણાકાર તો કે છાયો છાયો છત્રીસ માઇનસ આ બે નો ગુણાકાર દસ ચોક ચાલીસ એ બે નો ગુણાકાર દસ ચોક ચાલીસ ગુણ્યા સો પેલા જમણો હાથ પછી ડાબો હાથ નીચે ડાબો હાથ હવે ચાલીસ માંથી છત્રીસ ગયા એટલે માઇનસ ચાર અપોન ચાલીસ ગુણ્યા સો આવું આ જીરો જીરો જતા રહ્યા ચાર ચાર જતા રહ્યા દસ વધ્યા એટલે માઇનસ દસ ટકા માઇનસ એવો શબ્દ ના લખાય એટલે શું લખવું પડે દસ ટકા ખોટ આવે હે આવે હે તમે ક્યાં ગણ્યો છે હે એવું કહેવાય સમજાય છે તો કે હા સમજાય છે ને ભાઈ તો હવે એક દાખલો ગણાવું છું પછી તમારો વારો આવ્યો છે એટલે હરખો ધ્યાનથી જોઈ લેજો ન ખબર પડે તો દિલીપ બે રૂપિયાની ત્રણ પેન્સિલ લે છે આવડો મોટો છે તો હજી પેન્સિલ લઈ લે કરે છે ઓકે સામે ત્રણ રૂપિયામાં બે પેન્સિલ વેચે છે તો દિલીપ ચોક્કસ આમાં કંઈક કમાતો જવો જોઈએ જોઈએ પહેલાં શું લખવાનું હતું કે નંગ પછી શું લખવાનો હતું કે રૂપિયા ઓકે બે રૂપિયાની ત્રણ પેન્સિલ એટલે નંગ ત્રણ થયા રૂપિયા બે થયા લખવાનું ધ્યાન રાખવાની બે રૂપિયાની ત્રણ પેન્સિલ તો ત્રણ એ નંગ થયા રૂપિયા બે થયા

જવાબ પ્લસ આવ્યો છે જવાબ પ્લસ આવ્યો એનો મતલબ કે નફો કીધું ને દિલીપ અમસ્ત પેન્સિલ લેજ નહીં એકસો પચીસ ટકા નફો થાય છે કેટલા એકસો પચીસ ટકા રેડી કોન્સેપ્ટ ક્લિયર તો એક દાખલો આપું છું ફટાફટ ગણી નાખો કે રાહુલ છ બુક ને પાંચ રૂપિયામાં અને પાંચ બુક ને છ રૂપિયામાં વેચે છે તો તેને કેટલા ટકા નફો થાય વિડીયો પોઝ કરો ફટાફટ જવાબ લાવો જવાબ આઈ જાય છે આ બે નું ગુણાકાર પાંચ પાંચ પચીસ ફરી એ બે નું ગુણાકાર પાંચ પાંચ પચીસ ગુણ્યા સો પચીસ ચોક સો થઈ ગયા છત્રીસ માંથી પચીસ બાદ કરો એટલે અગિયાર અગિયાર ગુણ્યા ચાર એટલે અગિયાર ચોક

મજેદાર અને આમ જોવા જઈએ તો આ ચેપ્ટરની સૌથી છેલ્લી રીત કેમ કે પછી આપણે પરીક્ષામાં પૂછેલા દાખલા સોલ્વ કરવા છે બહુ ધ્યાનથી જોજો છે સહેલી પણ સમજવી પડશે તો થી જઈશ તો અઘરી પડે એવી છે ડાયરેક્ટ શોર્ટકટથી જ આપણે દાખલો પૂછશે તેનો જવાબ લાવવાની કોશિશ કરીશું કેવી રીતે એ હું સમજાવું છું ધ્યાનથી જોજો તૈયાર શ્વાસ લઈને ઊંડા બે ત્રણ યોગ થોડા કરાવું છું એ હલો શું કે છે તો કે રજની બે પંખા બાવીસોમાં ખરીદે છે રજનીએ બે પંખા લીધા બાવીસો રોટલ થયું જેમાંથી એક પંખો અઢાર ટકા નફાથી અને બીજો પંખો પંદર ટકા ખોટથી વેચે છે લઈને પછી વેચી માર્યા એકમાં અઢાર ટકા નફો અને બીજામાં પંદર ટકા ખોટ વેચાણના અંતે તેને નફો કે ખોટ થયું નથી તો બંને પંખાની ખરીદ કિંમત શોધો આપણે એવું નહીં કીધું કે બે સરખા ભાવે લીધા છે એવું કીધું ટોટલ બેના બાવીસો થયા પછી બે વેચી માર્યા એકમાં અઢાર ટકા નફો થયો ને એકમાં પંદર ટકા ખોટ ગઈ પણ એ નફા ખોટ સાથેની જે કિંમત આવી એ ફરી પાછી બાવીસો થઈ ગઈ એટલે એને નફો નુકસાન કઈ થયો નહીં તો એવું કે છે કે જે અઢાર ટકા નફાથી વેચ્યો ઓકે એ કેટલામાં લીધો હશે અને પંદર ટકા ખોટથી વેચ્યો ઓકે એ પંખોઈને કેટલામાં પડ્યો હશે રેડી આ કોન્સેપ્ટ છે આખો તમે આને પેલી રીતે ગણવું હોય તો ગણી શકો કે એક પંખાના એક્સ લઈ લ્યો ઓકે તો બે પંખાના બાવીસો થાય તો બીજા પંખાની કિંમત તો કે બાવીસો માઇનસ એક્સ હોય પણ એના લીધે જો દાખલો ગણવા જઈએ તો મેં આગળની જે છ સાત રીતો શીખવાડી છે ને તમે એ મૂકી દો એટલે મારે મેથડથી નથી જવું ડાયરેક્ટ શોર્ટકટથી શું કહે છે શોર્ટકટ તો કે ભાઈ અઢાર ટકા નફો અઢાર ટકા નફો એનો મતલબ શું થયું સો રૂપિયાની વસ્તુ હોય એકસો અઢારમાં વેચે એટલે અઢાર ટકા નફો છે એ હું ડાયરેક્ટ અહીંયા લખી નાખું છું નફો હોય એ સોમાં ઉમેરી દેવાનો ખોટ હોય સોમાંથી માંથી બાદ કરો પહેલાં સમજી લો એકસો અઢાર થયા પંદર ટકા ખોટ નો મતલબ કે સો માંથી પંદર બાદ કરી નાખો સો માંથી પંદર બાદ કરો એટલે પંચ્યાસી થયા આટલું થાય બસ આ બે વસ્તુ લખવાની એકસો અઢાર એ નફા સાથેની કિંમત છે પંચ્યાસી એ ખોટ સાથેની કિંમત છે પછી છેલ્લે એવું કે છે કે એને અંતિમમાં નફો કે ખોટ કઈ થતું નથી હવે નફો ખોટ કઈ ના થતું હોય તો એનો મતલબ કે બંને વચ્ચેના ટકા કેટલા થયા સો સો ટકા છે સો રૂપિયા વસ્તુ લીધી સો માં વેચી દીધી સો ટકા નફો નુકસાન કઈ થાતું નથી વધારે આવ્યા તો નફો થયો ઓછા આવ્યા તો ખોટ કઈ આટલું થયું હવે મિશ્રણની રીત પ્રમાણે આ પંચ્યાસી સો માંથી બાદ કરીએ તો અહીંયા પંદર વધે આવ્યું એટલે આ ડાબી બાજુનું ગયેલું આ એકસો અઢાર માંથી સો બાદ કરીએ તો અહીંયા અઢાર વધે એટલે આ જમણી બાજુનો તફાવત આ ડાબી બાજુનો તફાવત પણ અહીંયા માઇનસ ન લખવું અહીંયા માઇનસ લખવું નહીં ઓકે એકસો અઢારમાંથી સો ગયા અઢાર પંચ્યાસી સો માંથી પંચ્યાસી ગયા તો કેટલા તો કે પંદર બસ આટલું મગજમાં બેસી જાય ને દાખલો પતી ગયો આમાં કાંઈ અઘરું નથી જો અઢાર ટકા નફો કીધો છે તો સોમાં અઢાર વધારી દીધા એટલે એકસો અઢાર લખા પંદર ટકા ખોટ કીધી તો સો માંથી પંદર બાદ કરી એટલે પંચ્યાસી બંને વચ્ચેની કિંમત કેટલી છે તો કે સો છે આટલું થઈ ગયું હવે એકસો અઢારમાંથી સો બાદ કરીએ અઢાર અને પંચ્યાસી સો માંથી પંચ્યાસી બાદ કરીએ તો કેટલા આવ્યા પંદર એટલે આ નફાનું પ્રમાણ પંદર ટકા થયું અને આનું પ્રમાણ અઢાર ટકા થયું એનું ગુણોત્તર લઈ લઈએ પાંચ તરી પંદર થાય અને છ તરી અઢાર થાય એટલે આ બેનું ગુણોત્તર તમારે પાંચ જેમ છ આવ્યું નફાનું પાંચ ટકા છે અને ખોટનું છ ટકા છે તો નફા અને ખોટ બેનો સરવાળો કરીએ આ પાંચ વત્તા છ બેનો સરવાળો કરીએ તો પાંચને છ કેટલા થયા અગિયાર હવે અગિયાર માંથી પાંચ ટકા નફો છે અને છ ટકા ખોટ છે તો મને એવું કીધું છે કે તો બંને પંખાની ખરીદ કિંમત શોધો હવે જો અગિયાર રૂપિયા માંથી પેલા પંખાની પાંચ હોય તો ટોટલ બાવીસો કેટલી હોય એટલે ગુણ્યા બાવીસો બીજા પંખાની તો કે અગિયાર માંથી છ હોય તો બાવીસો કેટલા આટલું થાય અગિયાર માંથી પાંચ છે પેલા અગિયાર માંથી છ છે તો ટોટલ બાવીસો કેટલા થાય અગિયાર દૂન બાવીસ ત્યાં બે પંચાન દસ અને પાછળના બે ઝીરો એટલે હજાર અહીંયા તે સેમ અગિયાર દુ બાવીસ ને છ દુ બાર બે ઝીરો પાછળ એમના મૂકીએ એટલે બારસો મતલબ કે એને બે પંખા લીધા ને તો પહેલો પંખો જે હજારમાં લીધો હશે બીજો પંખો બારસોમાં લીધો હશે એટલે બંને પંખાની કિંમત કેટલી થઈ તો કે બાવીસો સમજાણું હવે શું કે છે કે પહેલો પંખો અઢાર ટકા નફાથી વેચ્યો હવે હજાર રૂપિયાના અઢાર ટકા એટલે ગુણ્યા અઢાર ભાગ્યા સો એટલે જીરો જીરો જતા રહ્યા એકસો ને એસી રૂપિયાને વધારે આવ્યા જીરો જીરો જતા રહ્યા જો બાર પચાસ સા શૂન્ય વધી પડી છ બાર એકા બાર ને છ અઢાર એકસો ને એસી પેલો પંખો વેચો તો એને એકસો એસી નફામાં આવ્યા બીજો પંખો વેચો તો એકસો ખોટ ગઈ સમજાય છે એકમાં નફો થયો એકમાં ખોટ ગઈ એટલે મૂળ કિંમત એની એટલી થઈ ગઈ એટલે એવું કીધું છે કે અંતે પંદર ટકા ખોટથી વેચે છે વેચાણના અંતે નફો કે ખોટ થતો નથી તો બંને પંખાની ખરીદ કિંમત કેટલી ભાઈ પહેલો પંખો છે એની હજારમાં લીધો અને બીજો પંખો છે એને કેટલામાં લીધો બારસોમાં બેના ભેગા કેટલા થઈ ગયા બાવીસો પહેલાંમાં અઢાર ટકા નફો થયો બીજામાં પંદર ટકા ખોટ ગઈ બધા પ્રશ્નોના જવાબ મળી ગયા સમજાય છે ભાઈ તો આપણે આ મેથડ કરવાનું થાય છે ઓકે આ તો મેં તમને સમજાવવા બધું કર્યું બાકી મૂળ મુદ્દો આટલો જ હતો એ હવે હું ફરી કરું છું એટલે તમને એકદમ ગળે ઉતરતી થાય સાવ સિમ્પલ છે મેક્ઝિમમમાં મેક્ઝિમમ બે દાખલા બે દાખલામાં ગળે ઉતરી જ જાય ત્રીજો તમે જાતે ગણશો એમાં ક્યાંક ભૂલ પડશે ચોથો તમારો ગણશો જાતે હાચો પડશે ઓકે કોઈ ડાઉટ નહીં એમ પણ સમજો દેખો મગર ધ્યાન છે પાસું જોઈએ રજની બે પંખા બાવીસો માં ખરીદે છે તો કે રેડી એક પંખો અઢાર ટકા નફાથી વેચે છે નફો કીધો હોય ને એ લખી નાખવાનો પછી તો કે બીજો પંખો ટકા ખોટથી વેચે છે ઓકે નફો ઉમેરો ઉમેરે પંચ્યાસી થયા આ નફા વાળી કિંમત પેલી ખોટવાળી કિંમત બંનેની વચ્ચેની સરેરાશ કિંમત કેટલી તો કે સો પછી તો કે એકસો અઢાર માંથી સો ગયા એટલે અઢાર વધ્યા અને પંચ્યાસી તો સો માંથી પંચ્યાસી બાદ કરીએ તો કેટલા વધ્યા તો કે પંદર આ નફાનું પ્રમાણ આવ્યું છે આ બાજુ નુકસાનનું પ્રમાણ આવ્યું છે એનું ગુણોત્તર લઈ લઈએ તો કે બંનેમાંથી કોમન નીકળે એવી સંખ્યા ગાઢ નાખો તો પંદર માંથી ત્રણ ગાંઠો એટલે પાંચ વાંઠો એટલે છ વધા પાંચ તરી પંદર છ તરી અઢાર એટલે આનો ગુણોત્તર કેટલા આવ્યો પાંચ જેમ છ એનો સરવાળો કરી નાખો પાંચ વત્તા છ કેટલા થયા તો કે અગિયાર હવે આ કેવા શું માગે છે કે આ પેલો પંખો છે એ અગિયાર માંથી એની કિંમત પાંચ છે

તો આપણે એ જ પૂછ્યું છે તો બંને પંખાની ખરીદ કિંમત શોધો પતી ગયો દાખલો પેલાની હજાર ને બીજાની બારસો આ રીતે કરવું હોય કે બે અગિયાર હોય એમાં બીજાના છ હોય તો બેના ના બાવીસો હોય તો એમાંથી બીજાના કેટલા તો કે અગિયાર દુ બાવીસ ને છ દુ બાર બારસો પેલું તો આપણે ચેક કરવા માટે કહ્યું હતું કે હજારના અઢાર ટકા એકસો એસી થયા બારસો ના પંદર ટકા એકસો એસી થયા એકસો એસી એકમાં વધારે આવ્યા એકમાં ઓછા આવ્યા એટલે સરભર થઈ ગયું એટલે નફો નથી નુકસાન એ નથી ક્લિયર સમજાશે મેથડ ખાલી મેથડ શીખવાની છે રીત ન શીખવાડતો શોર્ટકટ મેથડ કહેવાય અને આ મેથડ શીખવાની છે મિશ્રણની મેથડ કહેવાય કેવી મેથડ કહેવાય મિશ્રણની મિશ્રણ શીખીશું પછી નિરાતે ટાઈમ આવશે ત્યાં આવો એક બીજો દાખલો ગણીએ એટલે એકદમ તમારા ઘડે ઉતરી જ જાય કે રાજેશ બે બુક માં ખરીદે છે બે ચોપડી લીધી બેતાલીસો રૂપિયા જે પૈકી એક બુક પંદર ટકા નફો અને બીજી બુક દસ ટકા ખોટથી વેચે છે પછી વેચી નાખી એકમાં પંદર ટકા નફો થયો અઢાર ટકા ખોટ દસ ટકા ખોટ કઈ એક દરે તેને નફો કે નુકસાન થતું નથી એના બેતાલીસો પાછા મળી ગયા એને નફો ન થયો નુકસાન એ ન થયો તો બંને બુકની મૂળ કિંમત શોધો સેમ દાખલો છે ખાલી તમારે સમજવાનું શું છે કે પંદર ટકા તો પંદર ટકા એટલે અહીંયા કેટલા લખવાના એકસો ને પંદર ખોટ કેટલી દસ ટકા સોમાંથી દસ બાદ કરો એટલે ખોટ કેટલી થઈ નેવું સરેરાશ બેની કેટલી તો કે સો એકસો પંદરમાંથી સો બાદ કરો એટલે અહીંયા એવા પંદર ઓકે સોમાંથી નેવું બાદ કર્યા તો અહીંયા કેટલા એવા દસ નેવું માઇનસ સો એટલે માઇનસ દસ માઇનસ દસ એવું લખવાનું નહીં એટલે ઊંધું કરીએ સો માંથી નેવું ગયા તો દસ એટલે અહીંયા જે સંખ્યા આવી એ દસ ને પંદર આવી આનો ગુણોત્તર લો ગુણોત્તર એટલે સરખી સંખ્યા ઘાટ નાખો જો પાંચ દુ દસ અને પાંચ તરી પંદર એટલે પાંચ પાંચ નીકળી ગયા એટલે આનો ગુણોત્તર કેટલા આવ્યો બે જે એમ ત્રણ ખબર પડ્યા બંનેમાંથી માંથી પાંચ પાંચ ગાઢ લીધા હવે આ બેનો સરવાળો બે વત્તા ત્રણ બે ને ત્રણ કેટલા થાય પાંચ એટલે બંને બુકની ભેગી કિંમત પાંચ થઈ બંને બુકની ભેગી કિંમત પાંચ હોય એમાંથી પહેલી બુકની કેટલી થઈ તો કે બંને ભેગી કિંમત પાંચ હોય એમાં કેટલી છે જો હોય તો બેતાલીસ બેતાલીસ હોય તો બેતાલીસો કેટલા મતલબ કે બે બુકની જે કિંમત આપી છે જોડે ગુણી નાખો એટલે જવાબ આવી જાય હવે છેદ ઉડાડો હવે બેતાલીસને અલગ પાડી દઈએ અહીંયા સો અલગ કરી દઈએ એટલે પાંચ ગુણ્યા વીસ વીસ પંચાસો વીસ દુ ચાલીસ ચાલીસ ગુણ્યા બેતાલીસ અથવા તમે ડાયરેક્ટ આવું કરો વીસ દુ ચાલીસ

પહેલી બુકની કિંમત કેટલી થઈ કે સોળસો એસી બીજી બુકની કિંમત કેટલી થઈ ગઈ પચીસો વીસ હવે તમારે વધારે ટ્રાય કરવી હોય તો તમે સોળસો એસી ના જો પંદર ટકા કરશો અને જે જવાબ આવશે એ જ જવાબ ઓકે તમને આ પચીસો વીસના દસ ટકા કરવાથી મળશે એટલે એકમાં જેટલો નફો થશે બીજામાં એટલું નુકસાન થશે ક્લિયર આપણે નફો નુકસાન નથી પૂછ્યું આપણે શું પૂછ્યું બુકની મૂળ કિંમત શોધો તો પહેલી બુકની મૂળ કિંમત સોળસો એસી અને બીજીની મૂળ કિંમત પચીસો વીસ ખબર પડે છે પહેલાં બહુ સિમ્પલ મેથડ છે નફો કીધો હોય એ સોમાં ઉમેરો પંદર ટકા તો કે એકસો પંદર ખોટ કીધી હોય સોમાંથી બાદ કરો ઓકે સોમાંથી દસ બાદ કરો એટલે નેવું બંનેની સરેરાશ કેટલી છે વચ્ચેની તો કે સો ઓકે સો ઉપર આપણે નક્કી કરીએ છીએ કે પંદર ટકા વધારે એટલે એકસો પંદર લેખા દસ ટકા ઓછું એટલે નેવું લેખા એટલે સો વચ્ચે રાખીએ છીએ એકસો પંદરમાંથી સો ગયા એટલે પંદર સોમાંથી નેવું ગયા એટલે દસ હવે આ દસ અને નો ગુણોત્તર કેટલો આવ્યો હતો કે બે જેમ ત્રણ ગુણોત્તર કેવી રીતના આવ્યા હતો કે આવી રીતના છે દસ અને પંદર સંક્ષિપ્ત રૂપ આપવાનું પાંચ દુ દસ અને પાંચ તરી પંદર તો આ બે પણ ત્રણ કહેવાય ગુણોત્તર મતલબ કે એક બુકના બે અને બીજી બુકના ત્રણ બંનેનો સરવાળો કરીએ તો બે ત્રણ પાંચ થયા સરવાળો એટલા માટે કરવો પડે કેમ કે બે બુકની કિંમત આપણને ભેગી આપી છે કે બે બુકના બેતાલીસો થાય છે એટલા માટે હવે જો પાંચમાંથી પહેલી બુકના બે છે તો બેતાલીસો એક કેટલા પાંચમાંથી બીજી બુકના ત્રણ છે તો બેતાલીસો એ કેટલા ક્લિયર હજી ત્રીજો દાખલો ગણીએ એટલે તમને હાવ એકદમ તળિયા ઝાટક થઈ જાય જીતુભાઈ બે શર્ટ એક હજાર પચાસ રૂપિયામાં ખરીદે છે પ્રથમ શર્ટના સોળ ટકા નફાથી અને બીજો શર્ટ બાર ટકા ખોટથી વેચતા જીતુભાઈને નફો કે નુકસાન થતું નથી તો પ્રથમ શર્ટની કિંમત જણાવો હવે તમારા મગજમાં સેટ થઈ ગયું શું કરવાનું પહેલાં ભાઈ પહેલા આપ્યું છે પ્રથમ શર્ટમાં સોળ ટકા નફો એટલે સોળ ટકા એટલે તમારે અહીંયા કેટલા લખવાના એકસો ને સોળ પછી બીજો શર્ટ બાર ટકા ખોટથી એટલે સોમાંથી બાર ઓછા કરો એટલે કેટલા આવ્યા અઠ્યાસી બંનેની વચ્ચે કેટલા લખીશું તો કે સો ઉપરથી આપણે નક્કી કર્યું વધારે કીધું છે તો પ્લસ કર્યું ઓછું કીધું છે તો માઈનસ કર્યું એકસો સોળ માંથી સોળ બાદ કરો એટલે અહીંયા કેટલા એવા સોળ સો માંથી અઠ્યાસી બાદ કરો એટલે અહીંયા કેટલા બાર આવું થઈ ગયું હવે તો કે આ બાર અને સોળ એ બંનેનું પ્રમાણ લેવાનું ઓકે કે બાર અને સોળનું અત્યે સંક્ષિપ્ત રૂપ કરો તો કે ચાર તરી બાર થયા અને ચાર ચાર સોળ થયા એટલે અહીંથી ચાર કોમન નીકળી ગયા અહીંથી ચાર કોમન નીકળી ગયા તો આવ્યા કેટલા ત્રણ એમ ચાર

પંદર તારીખ પિસ્તાલીસ એટલે પેલા શર્ટની કિંમત થઈ ચારસો પચાસ એવી રીતે અહીંયા પંદર સત્તા એકસો પાંચ એટલે એકસો પચાસ પંદર ચોક સાહીઠ એટલે બીજા સર્ટની કિંમત થઈ છસો બે નો સરવાળો કરો છસો અને ચારસો એટલે થઈ ગયા છસો અને ચારસો પચાસ એટલે એક હજાર પચાસ સમજાય છે પેલા બહુ સિમ્પલ મેથડ છે બહુ એટલે બહુ ગજબની સિમ્પલ મેથડ છે હે ને તકલીફ શું ખબર છે કે આવા દાખલા જિંદગીમાં આપણે જયારે જયારે જોયા ને ત્યારે આપણે મૂકી દીધા એક વખત સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો નહીં આપણે મેક્ઝિમમ મેક્ઝિમમ ખાલી પાંચ દાખલા ગણીએ છીએ તમે વિચારો જો પાંચ દાખલા ગણવાથી આખી મેથડ સોલ્વ થઈ જતી હોય અને કોઈ પણ દાખલો આવી રીતના આવડે તો ગણવામાં વાંધો શું હે સમજો છો જો હજી આના પછીનો દાખલો ગણીએ ચલો પેલા તો બીજો દાખલો એવો આપ્યો છે થોડું ટ્વિસ્ટ કર્યું દાખલામાં કે મહેશભાઈ બે ટીવી દસ હજારમાં ખરીદે છે પછી તે ટીવી વીસ ટકા નફા સાથે અને બીજું ટીવી છે એ દસ ટકા નફા સાથે વેચી નાખે છે તો બીજી ટીવીની મૂળ કિંમત કેટલી હતી ઓકે હવે જોઈએ મહેશભાઈ ઓકે બીજી ટીવી કેટલામાં લીધી હશે પેલા તો જો આ દાખલામાં નફો નુકસાન નથી બંનેમાં નફો નફો છે એકમાં વીસ ટકા અને બીજામાં દસ ટકા તો ટોટલ સરેરાશ નફો કેટલો થયો તો સરેરાશ નફાની આપણે વાત કરીએ કે વીસ ટકા અને દસ ટકા ભાગ્યા બે બેનો સરવાળો ભાગ્યા બે વીસ ને દસ ત્રીસ ભાગ્યા બે ત્રીસ ભાગ્યા બે એટલે કેટલું થયું તો કે પંદર ટકા એટલે સરેરાશ મહેશભાઈ નફો કેટલા ટકા થયો પંદર ટકા ઓકે હવે જો હા આપણે દર વખતે સરેરાશ સો લખતા હતા એની જગ્યાએ હવે આ વખતે સરેરાશ કેટલી રાખીશું તો કે પંદર કેમ તો કે અત્યાર સુધી દાખલામાં એવું આવતું હતું કે નફો નુકસાન કશું થતું નથી હવે અહીંયા આપણને દેખાય છે નફો કેટલા ટકા છે પંદર ટકા એટલે નીચે અહીંયા આપણે એકસો પંદર લખીશું સોની જગ્યાએ કેમ કે નફો થાય છે હવે અહીંયા શું કહે છે પહેલાં બે ટીવીમાં દસ હજારમાં ખરીદે છે પહેલાંમાં વીસ ટકા નફો વીસ ટકા નફો એટલે એકસો વીસ લખીશું ઓકે પછી શું કહે છે બીજા ટીવીમાં દસ ટકા નફો દસ ટકા એટલે એકસો ને દસ

કેટલા હોય તો કે બે પંચા દસ પાંચ એકા પાંચ કિંમત ઓકે મૂળ કિંમત કેટલી હશે તો કે મૂળ કિંમત પાંચ હજાર રૂપિયા હશે રેડી દાખલામાં થોડુંક ટ્વિસ્ટ છે ટ્વિસ્ટ એટલા માટે છે કે આગળના ત્રણ દાખલા આપણે જોયા એમાં નફો નુકસાનનું પ્રમાણ જીરો હતું અહિયાં શું કહે છે બેમાં નફો થાય છે નફો થાય છે ઓકે તો આપણે નફાનું પ્રમાણ જોયું કે વીસ ટકા ને દસ ટકા તો સરાશ નફો કેટલો થયો તો કે વીસ વત્તા દસ એટલે એકસો આધારે પહેલી ટીવીમાં એકસો વીસ ટકા એટલે એનું નફાનું પ્રમાણ અને બીજી ટીવીનું નફાનું પ્રમાણ જોઈએ તો કે એકસો પંદર ગયા એટલે અને એકસો એકસો દસ ગયા એટલે પાંચ એટલે બંને ટીવીમાં નફાનું પ્રમાણ કેટલું છે સરખું એક જેમ એક વધારે લીધી હશે એમાં વધારે વધશે ઓછી લીધી હશે એમાં ઓછા વધશે પણ જેનો ટકાવારી છે એ બંનેની સેમ રહેશે હવે શું કે છે એક જેમ એક એટલે બંનેની કિંમતનો સરવાળો કરીએ એક વત્તા એક તો એકને એક કેટલા થયા તો કે બે બે માંથી પહેલી ટીવીની કિંમત એક છે તો દસ હજાર કેટલી થાય બે માંથી બીજીની ની એટલી જ છે ઓકે તો બે પંચા દસ પાંચ ગુણ્યા હજાર એટલે ટોટલ કેટલા થયા પાંચ હજાર ક્લિયર થોડુંક ટ્વિસ્ટ છે બાકી નફો ખોટ વાળો ઓલો દાખલો હોત તો ડાયરેક્ટ આપણે આપેલું સ્ટેપ વચ્ચે મૂકવાનું થાય નહીં આમાં એ આ એક સ્ટેપ વધારે મૂકવાનું થયું કેમ કે બંનેમાં નફો છે ઓકે નફોન ખોટ આપી હોય અને કંઈ નુકસાન ના થતું હોય તો આગળ આપણે જોયું એ પ્રમાણે ડાયરેક્ટ થઈ જાય કેવી રીતે એ તમને આપું છું એક જાતે ગણો એટલે ખબર પડી જાય તમારા માટે એક દાખલો કે પ્રતાપ બે મોબાઈલ બેતાલીસોમાં ખરીદે છે પ્રથમ મોબાઈલ પંદર ટકા નફાથી વેચે છે વેચી નાખે છે અને બીજો મોબાઈલ દસ ટકા નુકસાનથી વેચી નાખે છે તો આ વ્યવહારમાં નફો ખોટ થતી નથી તો પ્રથમ મોબાઈલની કિંમત કેટલી હશે મેથડ શીખી ગયા છો જાતે વિડીયો પોઝ કરો જવાબ લાવો પછી પાછા આવો તો સિમ્પલ છે પહેલા મોબાઈલમાં પંદર ટકા નફો થાય છે એટલે એકસો પંદર બીજામાં દસ ટકા નુકસાન જાય છે એટલે કે નેવું સોમાં પંદર ઉમેર્યા સોમાંથી નેવું બાદ કર્યા નફો નુકસાન નથી થતું એટલે નક્કી કેના ઉપરથી કરીશું સો ઉપરથી એકસો પંદરમાંથી સો ગયા એટલે અહીંયા આવ્યા પંદર અને સોમાંથી નેવું ગયા તો અહીંયા આવ્યા દસ દસ અને પંદરનું ગુણોત્તર લઈએ તો પાંચ દુ દસ થાય અને પાંચ તરી પંદર થાય એટલે બે જેમ ત્રણ આવ્યા હવે બે મોબાઈલ બેતાલીસોમાં ખરીદે છે એટલે બંનેનું ગુણોત્તર કરીએનો સરવાળો તો બે ને ત્રણ કેટલા થયા પાંચ આપણે એવું કીધું છે કે પ્રથમ મોબાઈલની કિંમત કેટલી હશે હવે ટોટલ સરવાળો છે બેનો પાંચ પાંચ માંથી પેલાના કેટલા છે તો કે બે તો બેતાલીસ કેટલા આવું થાય હવે તો કે અહિયાં પાંચ ગુણ્યા વીસ વીસ પચાસ ચાલીસ ગુણ્યા બેતાલીસ જીરો ચાર દુ આઠ ચાર ચાર સોળ એટલે પેલા મોબાઈલની કિંમત કેટલી થશે તો કે સોળસો ને એસી રૂપિયા થાય બીજાની પૂછ્યું હોત તો આપણે એની એ જ વસ્તુ કરત કે પાંચ ઉપર કેટલા લખી નાખત ત્રણ ગુણ્યા કેટલા લખી નાખત બેતાલીસ તો વીસ પંચાસો વીસ તરીસ સાહીઠ સાહીઠ ગુણ્યા બેતાલીસ એટલે ઝીરો છ દુ બારનું બે વધી પડે એક છ ચોક ચોવીસને એક પચીસ એટલે બીજાના થઈ ગયા પચીસો વીસ આપણે ખાલી પહેલાંનું પૂછ્યું છે એટલે તમારો જવાબ સોળસો એંસી આવવો જોઈએ જો સોળસો એંસી આવી ગયો હોય તો મેથડ તમારા મગજમાં સેટ થઈ ગઈ હવે આવા દાખલા પરીક્ષામાં પૂછાશે તો તમને આવડશે રીતથી સમજવા જઈએ તો લાંબા વધારે થઈ જાય છે એટલે ડાયરેક્ટ શોર્ટકેટના બેઝ ઉપર જઈએ છીએ ને આવી રીતે જ કરવા સેટ થાય તો બાકી મૂકી દેવું સારું કે રીતથી તો બહુ ઓછામાં ઓછી ત્રણથી ચાર મિનિટ આપો ને ત્યારે રીત દાખલો પતે એટલે એ કરવી બિલકુલ જરૂર નથી રેડી તો આ અલગ અલગ મેથડોનો આપણે અભ્યાસ કર્યો હવે પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે એનો અભ્યાસ આપણે કરીએ આના પછીના વિડીયોમાં તો નફા અને ખોટના પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે એનો આપણે અભ્યાસ કરીએ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવા કેવા દાખલા પરીક્ષામાં પૂછાય છે ઓકે પેલો દાખલો અહીંયા આપ્યો છે કે એક સાયકલની રોકડ કિંમત પંદરસો ચાલીસ રૂપિયા છે મતલબ કે રોકડા પંદરસો ચાલીસ દીધા સાયકલ તમારી હપ્તાથી ખરીદવામાં આવે તો ખરીદી વખતે ચારસો રૂપિયા રોકડા આપવાના છસો પચીસ નો એક એવા બે હપ્તા ચૂકવતા હપ્તાની રીતમાં વેપારી કેટલા વધુ લીધા હશે બહુ બહુ એકદમ કોન્સેપ્ટ બેઝ દાખલો છે કે ભાઈ રોકડ કિંમત પંદરસો ચાલીસ છે એટલે પંદરસો ચાલીસ તમે રોકડા દીધા સાયકલ લઈ જાઓ વાર્તા પૂરી રોકડા નથી તો કે કાંઈ વાંધો નહીં જે સગવડ થાય એ પ્રમાણે ઓકે પણ લઈ જાઓ તો કેવી રીતે તો કે પેલા ચારસો રોકડા આપો આ ચારસો રોકડા દીધા છસો પચીસ નો એક એટલે છસો પચીસનો એક એવા બે હપ્તા એટલે એક પેલો હપ્તો અને બીજો હપ્તો પાછો છસો પચીસનો એવા બે હપ્તા થયા તો ટોટલ રૂપિયા કેટલા થયા તો કે જો પચીસ પચીસ પચાસ અને છસો ને છસો બારસો ચારસો સોળસો રેડી છસો પચીસ છસો પચીસ બારસો પચાસ ને ચારસો બીજા સોળસો પચાસ આપ્યા તો એવું રીતમાં કેટલા રૂપિયા વધુ લીધા તો સોળસો પંદરમાંથી માંથી આ મૂળ પંદરસો ચાલીસ બાદ કરી નાખીએ તો જીરોમાંથી જીરો ગયા પાંચમાંથી ચાર ગયા એક ને છ માંથી પાંચ ગયા એક એટલે એકસો ને દસ રૂપિયા વેપારીએ વધારે લીધા કેટલા એકસો ને દસ રેડી ખબર પડી ગઈ ચલો આગળ જઈએ ગાંધીનગરના નામાંકિત ટ્યુશન ક્લાસીસ એન્જલ એકેડેમીમાં રોકડ ફી પચાસ હજાર રૂપિયા ભરવામાં આવે છે પરંતુ જો હપ્તા કરવા હોય તો તેર હજારનો નો એક એવા ચાર હપ્તા કરવામાં આવે છે તો વિદ્યાર્થીએ વધારે કેટલા રૂપિયા ચૂકવવા પડે ખરેખર આવી કોઈ હપ્તા સિસ્ટમ છે નહીં પણ આ તો દાખલો છે એટલે ધ્યાનમાં લેવું પચાસ હજાર રૂપિયા તમે રોકડા ભરો છ મહિના શાંતિથી ભણો એવું નથી ઓકે તો તેર હજાર રૂપિયાના ચાર હપ્તા ઓકે તેર હજાર ફરી તેર હજાર ફરી તેર હજાર ફરી તેર હજાર ટોટલ તેર ચોક બાવન હજાર થયા તો આમ પચાસ ભરવાના આમ બાવન ભરવાના તો વધારે કેટલા ભરવાના ત્યાં બે હજાર એટલે કે દર હપ્તે પાંચસો રૂપિયા એક્સ્ટ્રા આપવાના રેડી પણ એવી સિસ્ટમ છે નહીં ચલો પછી શું કે છે કે ચારસો રૂપિયાની બુટ ઉપર ચાર ટકા ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર દસ ટકા વેચાણ વેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે શી કિંમત ચૂકવી પડશે ઓકે ઘણા ડાહ પણ કરતા હોય કોન્સ્ટેબલમાં ગણિત પૂછાય કે ન પૂછાય કોન્સ્ટેબલનો ડહો દાખલો છેનો કોન્સ્ટેબલનો ઓકે એટલે એવું એવું નહીં માનવાનું નહીં પૂછાય તમારે જે પેપર કાઢવાનું છે તમારે પેપર દેવાનું છે તમારે ગમે પૂછાય શું કે છે ચારસો રૂપિયાની બૂટ ઉપર ચાર ટકા ડિસ્કાઉન્ટ એટલે આવું થયું ચારસો ના ચાર ટકા આવડે કે ન આવડે આવું ટકાવારીમાં પેલો કોન્સેપ્ટ ચારસો ના ચાર ટકા એટલે ચારસો ગુણ્યા ચાર ભાઈગા સો ઓકે જીરો જીરો જતા રહ્યા ચાર ચાર સોળ સોળ રૂપિયા ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ એટલે ઓછા થાય એટલે ચારસો રૂપિયામાંથી આ સોળ રૂપિયા ઓછા થાય ચારસો માંથી સોળ ઓછા કરો એટલે ત્રણસો ચોર્યાસી વધ્યા કેટલા વધ્યા ત્રણસો હવે શું કે છે કે એના ઉપર દસ ટકા વેચાણ વેરો લાગે એટલે એટલે ફરી આવું થયું તો તો દૂર થાય છેદમાં જતા રહ્યા એક જીરો છે એક પોઈન્ટ કાપી લો એટલે જવાબ આવ્યો આડત્રીસ પોઈન્ટ ચાર ઓકે વેચાણ વેરો ગ્રાહકને લગાડે લગાડે એટલે કે ઉમેરે એટલે ત્રણસો ચોર્યાસી રૂપિયા હતા એના ઉપર આડત્રીસ પોઈન્ટ ચાર ઉમેરા એટલે પોઈન્ટ ચાર આઠ ને ચાર બાર નો બે વધી પડી એક આઠ ને ચાર બાર બે વધી પડી એક ત્રણ ને ચાર એટલે બાવીસ પોઈન્ટ અથવા પાછળ જીરો લખી દો ચાલીસ એટલા રૂપિયા ગ્રાહકે કિંમત ચૂકવવી પડે ખ્યાલ પડે તો મૂળ ટકાવારીનો પેલો કોન્સેપ્ટ કે ના એટલે ગુણ્યા ટકા દૂર થાય છેદમાં શું એ તમે બે વખત કર્યું ચારસો ના ચાર ટકા અને ત્રણસો ચોર્યાસી ના દસ ટકા ઓકે દાખલો બની ગયો નફા ખોટ નો ખ્યાલ પડે છે હવે એમાં શું કર્યું તો કે આ જીરો જીરો જતા રહ્યા એટલે ભાગાકાર ને ચાર ચાર સોળ એટલે ગુણાકાર એ જ વસ્તુ અહીંયા ઓકે જીરો જીરો જતા રહ્યા ઓકે પોઈન્ટ કાપો તો પોઈન્ટ મૂકો પોઈન્ટ દૂર દૂર કરો સમજાય છે ગણિત કંઈ જ નથી નવું જે આગળ શીખ્યા છો સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર અને સાદુ એ જ વસ્તુ છે અહીંયા બે વખત કરી તો નફાકોટનો દાખલો થઈ ગયો સમજાય છે પેલા એટલે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એટલું એટલું ઈઝી થતું જ અને મજા આવશે તમને ભણવાની કે ના યાર અમારો પ્રિય વિષય બની ગયો કેમ કે આ એક એવો સનાતન વિષય છે કે આમાં નવું કરંટ ના આવે કે આ વખતે ગણિતમાં કરંટ આવ્યું ના ઓકે ખેંગાના વખતથી જે ચાલે છે એનું એ જ ચાલવાનું છે કલકી આવશે ત્યાં સુધી એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી પંદર ટકા ખોટ ગઈ તો તેનાથી બમણી કિંમતે વેચવાથી ખાલી જગ્યા એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી પંદર ટકા ખોટ ગઈ એક વસ્તુ અમુક રૂપિયામાં નથી આપ્યું તો ધારી લો ધારો કે સો રૂપિયા છે વસ્તુની કિંમત કેટલી છે સો રૂપિયા ઓકે હવે પંદર ટકા ખોટ ગઈ પંદર ટકા ખોટ ગઈ એનો મતલબ કે સો માંથી પંદર ઓછા લીધા પંદર ઓછા લીધા એટલે વસ્તુ કેટલામાં વેચી પંચ્યાસી માં તો એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી પંદર ટકા ગોટ ખોટ ગઈ એટલે સો રૂપિયાની વસ્તુ તમે કેટલામાં વેચી હોય તો પંદર ટકા ખોટ જાય પંચ્યાસી માં આ ખબર પડે

અને આમે જો અમુક વેચાણથી પંદર ટકા નુકસાન સો રૂપિયાની વસ્તુ પંદર ટકા ખોટ ગઈ પંચ્યાસી વેચા હવે સો એ પંદર ખોટ જાય તો બસો એ કેટલી જાય ત્રીસ બસો ત્રીસ ખોટ ગઈ તો નફો કેટલો થયો નફો સિત્તેર ટકા સેલા છે ખાલી કોન્સેપ્ટ સમજવો પડે કે પંદર ટકા ખોટ નો મતલબ શું તો કે સો રૂપિયાની વસ્તુ જો પંચ્યાસી માં વેચીએ તો પંદર ટકા ખોટ થાય તો આનાથી બમણી કિંમત બમણા એટલે ડબલ પંચ્યાસી ડબલ કેટલા થાય એકસો સિત્તેર તો સો રૂપિયાની વસ્તુ ઉપર સિત્તેર મળે ટકા કેટલા થયા આવડે ને તો ઓકે અપૂર્ણા ગુણ્યા સો 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 ઉડી ગયા જો આપશો એવો સિત્તેર ટકા સમજાય છે ભાઈ ચલો હજી જો આગળ એક સાયકલ ની છાપેલી કિંમત પંદરસો છે તેના પર લેવામાં વેચાણ દર પાંચ ટકા હોય તો કેટલો વેચાણ દર ભરવો પડે હવે જો પંદરસો રૂપિયા કિંમત છે ઓકે એના પર પાંચ ટકા વેચાણ કરો એટલે પંદરસો સાઈઠ કેટલા ટકા આ પાંચ હવે આવું ન આવડેલા હે શું કરવાનું છે તો કે પંદરસો ને સાહીઠ ના એટલે ગુણ્યા પાંચ ટકા ટકા દૂર થાય એટલે છેદમાં સો આ જીરો જીરો જતા રહ્યા પાંચ દુ દસ બે સત્તા ચૌદ એક વીજ બે અઠા સોળ રૂપિયા ભરવા પડે વેચાણ વેરો કેટલો ભરવો પડે અઠ્યોતેર રૂપિયા બોલ્યો પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે પંદરસો સાહીઠ ની સાયકલ ને વેચાણ વેરો પાંચ ટકા લાગે કેટલા દેવા પડે પંદરસો સાહીઠ ના પાંચ ટકા અઠ્યોતેર રૂપિયા વધારે દેવા પડે સમજાય છે ટકાવારી નફો ખોટ ખબર જ નહીં પડે કયું ચેપ્ટર છે એટલે કહું છું બંને ધ્યાન આપવાનું ચારસો માં ખરીદેલ વસ્તુ કઈ કિંમતે વેચવાથી સાડા ત્રણ ટકા ખોટ જાય ત્રણ પૂર્ણ કે એક દુત્યાં એટલે સાડા ત્રણ ટકા થયું તો સિમ્પલ છે કશું જ કરવાનું નહીં ચારસો માં ખરીદેલી વસ્તુ કઈ કિંમતે વેચવાથી ખોટ જાય ખોટ ક્યારે જાય કે જ્યારે તમે ઓછી કિંમતે વેચો તો જો એક ટકો ખોટ કીધી હોય તો ચારસો માં એક રૂપિયો આપણે ચાર રૂપિયા ઓછા લે તો એક ટકા ખોટ દઈએ એક ટકા નો મતલબ શું સો એ એક તો ચારસો કેટલા થયા ચાર અહીંયા ત્રણ ટકા કીધું હોત તો સો એ ત્રણ તો ચારસો બાર થાત

આ જો બે દુ ચાર અને બે પંચા દસ પાંચ સત્તા પાંત્રીસ સાત દુ ચૌદ તો ચારસો ના સાડા ત્રણ ટકા એટલે ચૌદ રૂપિયા એવું કીધું નફો જોઈએ છે તો નફા માટે ચારસો માં ઉમેરત અહીંયા ખોટ કીધી છે કે ચારસો ની વસ્તુ ખરીદેલી કિંમત કઈ કિંમતે વેચોતી ખોટ જાય ખોટ માટે ઓછા લેવા પડે ચારસો માંથી ચૌદ રૂપિયા ઓછા કર નાખો ચારસો માંથી દસ કે ત્રણસો નેવું ચાર બીજા ઓછા કર નાખો ત્રણસો તો આવા દાખલા પૂછાય છે ટકાવારી ના તમે નક્કી કરી શકો ટકાવારી છે કે નફો ખોટ છે એક દુકાનદારે મશીન ખોટ વેચ્યું તો કિંમત કેટલી સ્ટાર વાળો દાખલો આની પેલા આપણે દાખલો ગણાય તો મહેશ ની બચત વીસ ટકા છે તો કમાણી કેટલી હશે કેટલી હશે બસ એ માયલો દાખલો છે ઓકે અહીંયા તમને કીધું છે દુકાનદારે મશીન છ ટકા ખોટ ખાઈ ને પાંચ હજાર છોતેર માં વેચ્યું આ પાંચ હજાર છોતેર ખોટ સાથેની કિંમત છે કેવી કિંમત છે ખોટ સાથેની કે દુકાનદારે છ ટકા ખોટ ખાઈ અને પાંચ હજાર છોતેર માં વેચ્યું મતલબ કે છ ટકા ખોટ છે ને એ પાંચ હજાર છોતેર માં આવી ગઈ તો સમજવાનું શું કે આ છ ટકા ખોટ મતલબ શું ઓકે જો નફો હોય તો આપણે સો માં ઉમેરીએ તો ખોટ હોય શું કરવાનું સો માંથી બાદ કરવાનું તો છ ટકા ખોટ નો મતલબ એવું થાય કે ચોરાણું રૂપિયા એ મૂળ કિંમત સો થાય છ ટકા ખોટ મતલબ શું કે સો રૂપિયાની વસ્તુ હોય તમે ચોરાણું માં વેચો તો છ રૂપિયા ખોટ જાય છ ટકા થયું છ ટકા ખોટ એનો મતલબ કે સો રૂપિયાની ચોરાણું ખોટ કેટલી આ ખાલી મગજમાં ઉતરવું જોઈએ છ ટકા મતલબ છ ઓછા કરો એટલે ચોરાણું ચોરાણું ખોટ સાથેની કિંમત મૂળ કિંમત કેટલી તો અહીંયા પાંચ ખોટ સાથેની કિંમત આપી છે તો મૂળ કિંમત શોધો આ બે ગુણાકાર કરી દેવાનું પાંચ હજાર ને છોતેર ગુણ્યા સો ભાગ્યા ચોરાણું એકમ અંક ચાર છે એટલે બે વડે ભાગ ચાલશે તો કે બે ચોક આઠ એક વેસ ચૌદ અહીંયા બે ભાગ ચલાવીએ પચીસ દુ પચાસ બે તરી છ અને બે અઠા સોળ પછી આડત્રીસ નીચે સુડતાલીસ ગુણ્યા સોળ આની આપણે વાત થયેલી હતી કે સુડતાલીસ અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે હંમેશા એના ગુણકમાં સંખ્યા હોવી જોઈએ અહીંયા એકમનો અંક સાત છે અહીંયા એકમનો અંક આઠ છે તો સાતને કઈ સંખ્યા વડે ગુણીએ તો એકમમાં આઠ આવે તો કે સાત એકા સાત સાત દુ ચૌદ સાતર એકવીસ સાત ચોક અઠ્યાવીસ એટલે એકમમાં ચાર હોય ને એવી સંખ્યા વડે આનો ગુણાકાર થતો હશે તો સુડતાલીસને હું ગુણ્યા ચાર કરું તો ચાર પાંચ ચોક વીસ એટલે બસોની આજુબાજુ થાય એટલે એ તો હોય નહીં તો હવે તો કે હું સુડતાલીસ ગુણ્યા ચૌદ કરું કાં તો સુડતાલીસ ગુણ્યા ચોવીસ કરું કાં તો ચોત્રીસ કરું કાં તો ચુમ્માલીસ કરું કાં તો ચોપન કરું એકમનો અંક ચાર હોય એવી સંખ્યા સાથે મારે ગુણાકાર કરવો પડે હવે એના માટે મારે ઓકે સુડતાલીસની જગ્યા પચાસ ગણી લેવાના અને આ ચોવીસની જગ્યાએ વીસ ગણી લેવાના એટલે ઈઝી પડે જો પચાસ ગુણ્યા વીસ એટલે હજાર તો કે ના આવે ફરી અહીંયા પચાસ ગુણ્યા ત્રીસ કરું પાંચ તરીકે પંદરસો ના આવે પચાસ ગુણ્યા ચાર કરું પાંચ ચોગવીસ બે હજાર ના આવે કેમકે હજી પચીસો છે કે પચાસ ગુણ્યા પચાસ કરું તો પચીસો થાય પચાસ ગુણ્યા પચીસો કરું ઓકે તો પચીસો થાય પચીસો અડત્રીસ છે એનો મતલબ નક્કી થઈ ગયો કે સુડતાલીસ ગુણ્યા ચોપન કરું તો એ કન્ફર્મ પચીસો આડત્રીસ થાય એકસો દસ ટકા ટ્રાય કરવી કરી નાખીએ ચોપન અને સુડતાલીસ એટલે જીરો ચાર ચાર નો છ વધી પડી એક ચાર પંચા વીસ ને આઠ વધી પડી બે સાત્રીસ એટલે આઠ છ છ બાર ને એક તેર નો ત્રણ વધી પડી એક ત્રણ ને એક ચાર ને એક પાંચ અને બેડતાલીસ ગુણ્યા ચોપન બે મિન એમને એમ છે ચોપન ની વાહ મૂકી દઈએ એટલે જવાબ થઈ ગયો ચોપનસો તો ચોપનસો રૂપિયાનું જે મશીન હતું એ છ ટકા ખોટ ખાઈ અને પાંચ હજાર છોતેર માં વેચ્યું છે તો ખરીદ કિંમત કેટલી ખરીદ કિંમત કેટલી આવી ચોપનસો રેડી અત્યારે તો આપણે મેથલ શીખી રહ્યા છીએ જ્યારે પરીક્ષા આવે ત્યારે ઓપ્શન ઉપરથી ખબર પડી જાય ઓપ્શનમાં તમને ચાર ઓપ્શન આપ્યા હોય બાવનસો આપ્યા હોય ત્રેપનસો આપ્યા હોય ચોપનસો આપ્યા હોય છપ્પનસો આપ્યા હોય તો આપણને એકમના અંક ઉપરથી ખબર પડી જાય સાત ચોક અઠ્યાવીસ થાય એટલે એકમના અંક ચાર આવશે પાછલા બે મિન છે એટલે છેલ્લા ત્રણ ડિજિટ ચારસો હોય એવા ઓપ્શન કેટલા એક જ હોય એટીક મારવાનું પેલા મેથડ શીખી લઈએ પછી એમાં જઈએ અત્યારથી એવું કરીએ બાર પેન ની વેચાણ કિંમત પંદર પેન ની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો કેટલા ટકા નફો થાય સૂત્ર તમારા સેટ થઈ ગયું છે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા સો તો બાર પેનની વેચાણ કિંમત પંદર પેનની મૂળ કિંમત એટલે મૂળ ની જગ્યા પંદર વેચાણ કિંમત ની જગ્યાએ બાર ભાગ્યા વેચાણ કિંમત ની જગ્યાએ બાર ગુણ્યા સો પંદર માંથી બાર ગયા એટલે ત્રણ બધા

સોળ હજાર ને વીસ ટકા સોળ દૂન બત્રીસ બત્રીસો રૂપિયા ખોટ કઈ ક્લિયર પછી આપ્યું છે કોઈ વસ્તુની મૂળ કિંમત પર પચીસ ટકા વધુ ચડાવી એમઆરપી નક્કી કરવામાં આવે છે એમઆરપી ઉપર વીસ ટકા કમિશન આપવામાં આવે છે તો કેટલા ટકા નફો થાય પહેલાં પચીસ ટકા વધારે છે પછી વીસ ટકા કમિશન આપે છે ક્રમશઃ પ્રમાણે તમે ગણો તો તમારે તો જવાબ આવે અથવા તમે સો રૂપિયા ઉપર ધારી લો કે સો રૂપિયા ઉપર પચીસ ટકા વધુ કરે એટલે એકસો પચીસ કર્યા પછી એના ઉપર વીસ ટકા કમિશન આપે એટલે એકસો પચીસના વીસ ટકા એટલે એકસો પચીસ ગુણ્યા વીસ ભાગ્યા સો વીસ પંચા પંચા ઓકે એટલે પચીસ ઓછા કર્યા હવે સો રૂપિયા ઉપર પચી વધાર્યા હતા એટલે એકસો પચીસ થયા એમાંથી પચીસ ઓછા કર્યા એટલે પાછા કેટલા થઈ ગયા તો કે સો રૂપિયા તો મૂળ હતા કેટલા સો હવે કેટલા છે સો તો કેટલા નફો થાય ઝીરો ટકા કોઈ નફો નહીં કોઈ નુકસાન નહીં સો રૂપિયાની વસ્તુ પચીસ ટકા વધારા એટલે એકસો પચીસ થયા એકસો પચીસની વસ્તુ ઉપર પાછા વીસ ટકા ડિસ્કાઉન્ટ આપ્યું એટલે ફરી પાછા પચીસ ઓછા કર્યા સો રૂપિયાની વસ્તુ એના ઉપર પચીસ વધાર્યા એટલે એકસો થયા એકસો પચીસ આપ્યું એટલે ફરી પાછા પછી ઓછા થયા પેલા પછી વધાર્યા પછી પછી ઓછી કર્યા તો મૂળ તો એનું ઈજ થયું ને એટલે નફો કેટલા ટકા ઝીરો ટકા પછી કહે છે એકસો સાહીઠ ની મૂળ કિંમતની વસ્તુ કેટલા રૂપિયામાં વેચતા નફો વીસ ટકા થાય હવે નફો કીધો છે તો સ્વાભાવિક છે એકસો સાહીઠથી વધારવા પડશે કેટલા તો કે વીસ ટકા તો એકસો સાહીઠના વીસ ટકા કેટલા થાય એકસો સાહીઠ ના ના એટલે ગુણ્યા વીસ ટકા ટકા દૂર થાય છે એમાં કેટલા આવે સો ઝીરો જીરો જતા રહ્યા સોળ દુ બત્રીસ બત્રીસ રૂપિયા વધારે લેવા પડે બત્રીસ રૂપિયા શું કરવું પડે વધારે લેવા પડે એટલે એકસો સાઠ રૂપિયા કિંમત છે એમાં બત્રીસ વધારે લઈએ તો એકસોને બાણું રૂપિયા થાય એટલે એકસો સાઠની વસ્તુ એકસો બાણું રૂપિયામાં વેચીએ તો વીસ ટકા નફો થઈ જાય

એના ઉપર વીસ ટકા આપ્યા નેવું ના વીસ ટકા એટલે અઢાર એટલે નેવું માંથી અઢાર વળતર એટલે ઓછા થાય એટલે અઢાર ઓછા કર્યા વહેતા કેટલા બોતેર એના ઉપર પાછા ચાલીસ ટકા આપ્યા બોતેરના ચાલીસ ટકા એટલે બૌતેર ગુણ્યા ચાલીસ ભાગ્યા સો જીરો જીરો જતા રહ્યા ચાર દુ આઠ સાત ચોક અઠ્યાવીસ એક પોઈન્ટ કાપી લીધો એટલે અઠ્યાવીસ પોઈન્ટ આઠ જો પેલી વખતે કેટલા આપ્યા દસ રૂપિયા બીજી વખતે કેટલા આપ્યા અઢાર ત્રીજી વખતે કેટલા આપ્યા અઠ્યાવીસ પોઈન્ટ આઠ તો ટોટલ કેટલા થયા તો કે પોઈન્ટ બે હોય તો આપણી પાસે શું થતું એકસો તવા પ્લસ માઇનસ એકસો ભાગ્યાસો ત્રણ હતું તો કઈ વાંધો નહીં સોય લઈ લો એ પેલા દસ એ દસ એટલે દસ રૂપિયા ઓછા કર્યા હોય નેવું નેવું પર વીસ એટલે નેવું ગુણ્યા વીસ એટલે નવ અઢાર નેવુંમાંથી અઢાર ઓછા કર્યા એટલે બહોતેર બોતેરના પાસે ચાલીસ ટકા એટલે અઠ્યાવીસ પોઈન્ટ આઠ તો પહેલાં દસ રૂપિયા આપ્યું બીજી વખતે અઢાર આપ્યું ત્રીજી વખતે કેટલું આપ્યું અઠ્યાવીસ પોઈન્ટ આઠ તો ટોટલ સરવાળો કેટલો થયો છપ્પન પોઈન્ટ આઠ ટકા ખ્યાલ આવે છે તો આવું અલગ અલગ ત્રણ વખત આપે તો આપણે સો રૂપિયા ધારી અને કરી લેવાનું હવે જો અહીંયા તમે સોના દસ ટકા કર્યા ટકાવારીનો પહેલો કોન્સેપ્ટ અહીંયા તમે નેવુંના વીસ કર્યા ટકાવારીનો પહેલો કોન્સેપ્ટ અહીંયા તમે ચુમ્મોતેરના બોતેરના ચાલીસ ટકા કર્યા પેલો કેટલી વખત કર્યું વખત સમજાય છે કશું નથી કશું છે નહીં ટકાવારીનો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો આ તમને મજા આવે ના ના આમાં મજા આવે તો ટકાવારી ક્લિયર કરવું કેમકે આમાં બીજું કઈ આવતું નથી પછી છ હજાર ત્રણસો માં દસ ખુરશી ખરીદ્યા બાદ સાતસો એસી ના ભાવે વેચી દેતા વીસ ટકા નફો થતો હોય તો ખરીદી ઉપર અન્ય કુલ ખર્ચ કેટલો થયો હશે ઓકે પરીક્ષામાં બેસ્ટ લેવલના દાખલા પૂછવા હોય ને તો એમાંનો એક દાખલો છે કે માં દસ ખુરશી એટલે ત્રેસઠસો ભાગ્યા દસ ખુરશી ઓકે એટલે એક ખુરશી કેટલામાં પડી છસો ને ત્રીસમાં એકના છસો ત્રીસ તો આવી દસ લઈએ એટલે છ હજાર ત્રણસો દસ ખુરશી થાય પછી એવું કહે છે કે છસો ત્રીસમાં લીધા બાદ સાતસો એંસીના ભાવે એક વેચી દે છે તો વીસ ટકા નફો થાય છે સાતસો એંસીમાં વેચે છે તો વીસ ટકા નફો થાય છે એટલે કે આ સાતસો એંસી છે ને એ નફા સાથેની કિંમત છે કેટલા ટકા નફો છે વીસ ટકા તો આનો મતલબ શું થયું કે ભાઈ જો એકસો વીસમાં વેચીએ તો વીસ ટકા નફો હોય તો એની મૂળ કિંમત કેટલી હોય શો થાય વીસ ટકા નફા મતલબ શું થયું એકસો વીસ એ મૂળ કિંમત સો સાતસો નફા સાથેની કિંમત છે સાતસો એસી કિંમત કેટલી આ બેનો ગુણાકાર સાતસો એસી ગુણ્યા સો ભાગ્યા એકસો વીસ જીરો જીરો જતા રહ્યા બાર છંક બોતેર છ બાર પચાસ સાહીઠ અને એક જીરો એટલે છસો પચાસ રૂપિયા થયા મૂળ કિંમત કેટલી આવી તો કે છસો ને પચાસ હવે જો શું કે છે ખરીદી ઉપર અન્ય કુલ ખર્ચ કેટલો થયો છે છસો ત્રીસમાં એને પૈડીતી ત્રેસઠસોની દસ લીધી એટલે પૈડીતી કેટલામાં છસો ત્રીસમાં ઓકે સાતસો એંસીના ભાવે વીસ ટકા નફા સાથે વેચી તો આપણે એની મૂળ કિંમત કેટલી આવી છસો પચાસ હવે જો એને છસો ત્રીસમાં લીધી હોય પણ એની મૂળ કિંમત છસો પચાસ થતી હોય તો એનો મતલબ કે વધે તો એક ખુરશીએ કેટલા વધ્યા તો કે છસો પચાસમાંથી છસો ત્રીસ બાદ કરી નાખીએ એટલે એક ખુરશીએ વીસ રૂપિયા વધ્યા વૈદ્યા તો એક કે વીસ તો આવી દસ છે એટલે વીસ ગુણ્યા દસ એટલે રૂપિયા કેટલા થયા બસો તો એ એવું કે છે કે ખરીદી ઉપર અન્ય કુલ ખર્ચો કેટલો થયો છે ખરીદી ઉપરનો અન્ય જે કુલ ખર્ચો છે એ કેટલો થયો છે તો કે તો કે બસો રૂપિયા થયો હશે છ હજાર ત્રણસોમાં ટોટલ બધી લીધી અને છ હજાર પાંચસોમાં બધી વેચી મારી તો વૈધા કેટલા જે આ બસો નો ગેપ આવ્યો ને આ બસો રૂપિયા શું કહેવાય વધારાનો ખર્ચ કહેવાય રિક્ષા ભાડું ટિકિટ કેવું કંઈક લીધું હશે મૂળ કોન્સેપ્ટ આટલો છે કે માં દસ એટલે એક છસો ત્રીસમાં પડી પછી આ કોન્સેપ્ટ સમજવા જેવો છે કે સાતસો ના ભાવે વીસ ટકા નફો થાય છે તો એકસો વીસે મૂળ કિંમત સો હોય તો સાતસો એંસી મૂળ કિંમત કેટલી સાતસો એંસી મૂળ કિંમત છસો પચાસ એવી હવે છસો ત્રીસમાં લીધી હતી છસો પચાસમાં પડી એનો મતલબ કે વચ્ચે ખર્ચો વધ્યો કેટલો ખર્ચો વધ્યો હતો કે એક ખુરશી વીસ રૂપિયા

અહીં શું કહે છે વળતર આપે દસ ટકા નફો થાય દસ ટકા નફો નફો સો માં ઉમેરીએ સો માં દસ ઉમેરીએ એટલે એકસો દસ તો બાર ટકા વળતર સાથેની કિંમત અઠ્યાસી અને દસ ટકા નફા સાથેની કિંમત કેટલી છે એકસો દસ તો એવું કહે છે કે ચારસો ની પડતર કિંમતની વસ્તુ ઉપર કેટલી એમઆરપી રાખી શકાય તો જો ચારસો ની જગ્યા હું સો લઉં કે સો રૂપિયાની વસ્તુ છે એના ઉપર મારે બાર ટકા વળતર આપવી છે તો સો ઉપર બાર વળતર આપવું મતલબ કે મારે એમાં અઠ્યાસી માં વેચવી પડે તો બાર ટકા વળતર થાય હવે સો રૂપિયાની વસ્તુ પર મારે દસ ટકા નફો જોઈએ છે તો મારે એ વસ્તુ કેટલામાં વેચવી પડે કેટલામાં વેચવી પડે એકસો દસમાં તો અહીંયા લખ્યું છે જો બાર ટકા વળતર સાથે અઠ્યાસી છે અને દસ ટકા નફા સાથે કેટલા છે એકસો ને દસ તો અહીંયા મને આપ્યા છે ચારસો રૂપિયા કે ચારસો રૂપિયાની સામે મારે કેટલા લેવા પડે તો હું આવું કરું ચારસો ગુણ્યા દસ ભાગ્યા અઠ્યાસી ચાર દુ આઠ ચાર દુ આઠ સોરી એકસો દસ છે ને અહીંયા એકસો દસ અગિયાર દુ બાવીસ અગિયાર દુ બાવીસ બે પંચા દસ કે પાંચ ગુણ્યા સો એટલે પાંચસો તો અહીંયા પૂછ્યું છે કે ચારસોની પડતર કિંમતની વસ્તુ પર કેટલી એમ રાખી શકાય કે જેથી બાર ટકા વળતર આપવાથી પણ દસ ટકા નફો થઈ શકે હવે જો પાંચસો આવ્યું હું ચેક કરી લઈએ આ છેદ ફરીથી કહેતા તો ઉડાડ દઉં ચારસો ગુણ્યા એકસો દસ ભાગ્યા અઠ્યાસી અગિયાર અઠા અઠ્યાસી આઠ પંચાણું ચાલીસ પાંચ પાછળ બે મીંડા એટલે જવાબ આવી ગયો પાંચસો હવે જોજો હા પાંચસો રૂપિયા મેં છાપા પાંચસો રૂપિયા છાપીને બાર ટકા વળતર આપ્યું બાર ટકાનો મતલબ શું બારના છેદમાં શો ઝીરો જતા રહ્યા બાર રૂપિયા વળતર આપ્યું પાંચસોમાંથી સાહીઠ વળતર આપ્યું એટલે હવે વધ્યા કેટલા ચારસો ને ચાલીસ વધ્યા કેટલા તો કે ચારસો ચાલીસ શું કે છે દસ ટકા નફો થઈ શકે હવે દસ ટકા નફાનો મતલબ શું થયું કે એકસો દસ એ મૂળ કિંમત કેટલી હોય તો આ ચારસો ચાલીસ દસ ટકા નફા સાથેની કિંમત છે તો મૂળ કિંમત કેટલી હશે આ બેનો ગુણાકાર ચારસો ચાલીસ ગુણ્યા સો ભાગ્યા એકસો દસ જીરો જીરો જતા રહ્યા અગિયાર ચોક ચોમાલીસ ચાર ગુણ્યા સો એટલે ચારસો ચારસો ખ્યાલ પડે છે એટલે આવા કોન્સેપ્ટ બેઝ દાખલા હોઈ શકે

નવથી દસ અલગ અલગ ભાગ આપણે પાડ્યા છે આ ભાગ પાડવા પાછળનો હેતુ શું છે કે તમે કોન્સેપ્ટ વાઇઝ શાંતિથી એક એક કોન્સેપ્ટ ક્લિયર કરતા જાઓ તમારા સમયે તમારા સ્થળે તમારી અનુકૂળતાએ તમારી આવડત પ્રમાણે તમારા ગ્રાસપિંગ પ્રમાણે એક એક ટોપિક બિલકુલ શાંતિથી શીખવાનું છે પેલું એક ક્લિયર થાય એનો આનંદ લો પછી બીજું શીખો એ કી હામ ટુ પતાવવાની જરૂર નથી એકવાર આખું જુઓ બીજી વાર જુઓ પછી ત્રીજી વાર ઓકે જાતે ગણો ગણતા જાઓ જોતા જાઓ ગણતા જાઓ જોતા જાઓ ખ્યાલ પડશે જેમ જેમ પ્રેક્ટિસ વધતી જશે એમ કોન્સેપ્ટ ક્લિયર થશે જેમ કોન્સેપ્ટ ક્લિયર થશે એમ સ્પીડ આવશે અને જેમ સ્પીડ આવશે એમ મજા આવશે એટલે મજા કરવી હોય આનંદ કરવો હોય તો એના માટે પ્રેક્ટિસ વધારવી પડે હા તમને ક્યાંય પણ તકલીફ થાય તો હું તમારે ભેગો જ છું તમારા હાથમાં તમારા મોબાઈલમાં ખાલી મોબાઈલ ઉપાડો એન્જલ એકેડમી ઓપન કરો કે ચાલુ કરો વિડીયો ખ્યાલ પડે છે પહેલા આપણે સમયને સાચવીશું તો સમય આપણને સાચવશે આ તદ્દન નકરી વાસ્તવિકતા છે એમાં કોઈ ડાઉટ નથી તમે સમયને સાચવશો સમય તમને આખી જિંદગી સાચવશે રેડી મળીએ નવા ટોપિક સાથે કે કંઈક નવી માહિતી ગણિતનું હજી એક નવું ચેપ્ટર કે જેનાથી આપણા જીવનમાં કંઈક જે ઘડો પડી ગઈ છે એ બધી સીધી થાય રડી તો જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ આપણો પ્રેમ બસ આવી રીતે વરસાવતા રહો જેથી અમને પણ એટલો ને એટલો જબરો ઉત્સાહ જાગે છે તમારા મેસેજ જોઈને ખૂબ આનંદ થાય છે ઓકે ગમતું હોય તો મેસેજ મોકલતા જજો તમારો કંઈ પણ પ્રકારનો જે પણ પ્રત્યુત્તર હોય એ અમારા સુધી પહોંચે એવી કંઈક વ્યવસ્થા કરજો અઠાણું જીરો અઠાણું બોતેર આઠ બોતેર નંબર તમારી પાસે છે જ તે એમાં નાનકડો મેસેજ નાખી દેજો અમને મજા આવશે તમે જેમ જેમ મહેનત કરતાં જાઓ છો એમ અમે તમારા કરતાં બે સ્ટેપ વધારે મહેનત કરવાની કોશિશ કરીએ છીએ એટલે અમને પણ જાણ રહે ફોન તો તમને કરીશું જ તે મેસેજ પણ તમને કરીશું અને પૂછીશું ટેસ્ટના માર્ક્સ પણ જોઈશું ઓકે તમારું સંપૂર્ણ અવલોકન અમે કરતા હોઈએ છીએ તમે તમારા તરફથી બેસ્ટ આપજો અમે અમે અમારા તરફથી બેસ્ટ આપીશું ઓકે તો સામે રિઝલ્ટ આપણું સૌથી બેસ્ટ મળશે ચલો ભલે તો જોઈ લીધો વિડીયો આખો ઓકે જો આખો વિડીયો પહેલાથી છેલ્લા સુધી તમે જોઈ રહ્યો હશે તો તમને લગભગ આઈડિયા આવી ગયો હશે કે કોઈ પણ ટોપિક પરીક્ષામાં કયા લેવલથી શરૂ થાય અને કયા લેવલ સુધી પૂછાઈ શકે તમને કેટલું આવડતું હતું કેટલું તમને નવું જાણવા મળ્યું ઓકે અને કેટલું તમે નવું સમજા ઓકે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને તમે નિર્ણય લઈ શકો ઓકે કે વિડીયોમાં સમય આપ્યા પછી તમને કંઈ ફાયદો થયો કે નહીં હવે તમે એટલી કલ્પના કરો કે જો ત્રણે ચાર કલાક તમે બેઠા હોય હવે આ એક વખત તમે વિડીયો જોયો હજી બે વાર જુઓ ત્રણ વાર જુઓ ચાર વાર જુઓ પછી એ ટોપિક તમારો કેવો થઈ જાય તો કે ગુગરા જેવો થઈ જાય રેડી તો મેં આગળ તમને વાત કરી હતી એ પ્રમાણે અલગ અલગ ચાર કોર્સ છે કોર્ષ વનમાં ઓકે આ એકસો કે આપણે પંચ્યાસી કોન્સ્ટેબલ માટે આસપાસ ટોપિક થાય તો એ પંચ્યાસી ટોપિકમાં નો એક હતો ધારો કે તમે જે પૂરો કર્યો એવી રીતના તમે બીજો પૂરો કરો ત્રીજો પૂરો કરો ચોથો પૂરો કરો એમ રોજ રોજ એક એક પૂરો કરતા જાઓ તો વધીને તમને ચાર મહિના લાગે ચાર મહિનામાં તમે એકદમ આમ હાથી થઈ જાવ ઓકે કે પગ મૂકો એટલે પાણી નીકળે ખ્યાલ પડે છે પણ એના માટે સમય દેવો પડે ઓકે રોજની પ્રક્રિયા છે રોજ તમે જોતા જુઓ તમને લાગે કે મોડું ન કરવું હોય ચાલુ કરવું હોય તો ચાલુ જ છે ઓકે કોર્સ વન કોર્સ ટુ કોર્સ થ્રી કોર્સ ફોર ચારે ચાર કોર્સ તમારે જેની તૈયારી કરવી હોય એના માટે જનરલ કરવી હોય તો કોર્સ ચાર બેસ્ટ છે ઓકે બધે બધું અંદર આવી જાય છે ઓકે આગળ મેં વાત કરીએ પ્રમાણે કંઈ પણ ડિટેલ જોતી હોય તો નંબર આપેલા છે એના પર તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો ઓકે ક્લાસ માટે તમે આ પંચોતેર પંચોતેર જીરો બોતેર અથવા તો એની જગ્યાએ ચુમ્મોતેર જીરો પાંચ આઠસો બોતેર આઠસો બોતેર આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો આ નંબર ઉપર તમે સેવ કરી અને સ્ટેટસ જોઈ શકો છો એપ્લિકેશન માટે આ બે નંબર છે અઠાણું જીરો ત્રણ આઠસો બોતેર આઠસો બોતેર અઠાણું જીરો નવ આઠસો બોતેર આઠસો બોતેર ઓકે આના ઉપર તમે મેસેજ કરી શકો છો અને વધારે કંઈ પણ માહિતી જોઈ શકો છો અથવા તો તમે રોજ સ્ટેટસ પણ જોઈ શકો છો ઓકે ત્યારબાદ ઓકે બીજું તો આમાં કહેતું નહીં ચારે ચાર કોર્સ છે જ તે આપણે આ તો તમે જુઓ એટલે તમને આઈડિયા આવે કે ના ખરેખર ભણીએ તો આપણને યાદ રહી જાય આપણી તૈયારી કરીએ તો આપણે પાસ થઈ જઈએ ઓકે તમને અનુભૂતિ થતી હોય તો ચારે ચાર કોર્સમાં એડમિશન ચાલુ છે વધારો છોકરા ભણે છે અને તમે પણ અંદર ભણી શકો છો રેડી મજા આવતી હોય અને કંઈ પણ વધારે માહિતી જોઈતી હોય તો લઈ શકો બાકી તમને પેમેન્ટ કરવું હોય તો કોઈપણ રીતે ફોન પે ગૂગલ પે પેટીએમથી તમે કોઈ પણ રીતે પેમેન્ટ કરી શકો છો કોઈ પણ કોર્સ તમારે લેવો હોય તો એ દરેકે દરેક કોર્સમાં ઓકે અહીંયા આપેલો નંબર છે સત્તાણું પંદર આઠસો બોતેર આઠસો બોતેર સત્તાણું પંદર આઠસો બોતેર આઠસો બોતેર આ નંબર ઉપર તમે ગૂગલ પે ફોન પેથી પેમેન્ટ કરી શકો છો એપ્લિકેશનમાં ડાયરેક્ટ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો છો જેવું પેમેન્ટ કરશો એટ એ ટાઈમ તમારા મોબાઈલમાં એપ્લિકેશન શરૂ થઈ જશે અને આખે આખું કન્ટેન્ટ છે અંદર આવી જશે તમારે ભણવાનું ચાલુ કરી દેવાનું કોઈને આખો ટોપિક આખો કોર્સનો જોતો હોય કોઈ પર્ટિક્યુલર વિષય જોતા હોય ગણિત છે રીઝનિંગ છે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ છે સામાન્ય જ્ઞાન છે જિલ્લા છે તો એ અલગ અલગ પર્ટીક્યુલર વિષય તમે તમે લઈ શકો છો રેડી અત્યારે જે પણ મિત્રો એપ્લિકેશન લેશે એમને બે હજાર એકવીસ જે આપણું બુકનો સેટ આવશે એ ફ્રી ઓફ કોસ્ટ મળશે વત્તા બે હજાર અને વીસનો અત્યારનો હાલનું જે મટીરિયલ નો સેટ છે એ પણ ફ્રી મળશે એટલે જે અત્યારે એપ્લિકેશન મિત્રો લેશે એ તમામને આ ઓફરનો લાભ મળશે હાલનું મટિરિયલ અને બે નો વીસનો બુકનો સેટ આ બંને ફ્રીમાં મળશે રેડી તો તમારે અનુકૂળતા તમને લાગતું હોય યોગ્ય કે ના મહેનત કરવા જેવું છે અને મજા આવે છે શીખવા મળે છે અને કંઈક નવું શીખી શકીએ છીએ ઓકે અને આ વખતે આપણે પાસ થવું છે અને તમે છ એક મહિના જેટલો સમય આપી શકતા હોય તો એપ્લિકેશનનો કોઈ પણ એક કોર્સ પસંદ કરી અને આજથી જ ભણવાનું ચાલુ કરી શકો છો બાકી એઝ ઇટ ઇઝ રોજે રોજ આપણે જેટલું અહીંયા તમને ડેમો તરીકે આપીએ છીએ એ તો ચાલુ જ રહેવાનું છે તમે જોઈ શકવાના છો ઓકે કાયમી માટે કાયમી માટે તમે જોઈ શકવાનું છે એટલે એની ચિંતા ન કરતા ઓકે હા ભણવાનું ચાલુ કરવું હોય તો મોડું પણ ન કરતા અને જેટલું તમે વહેલું શરૂ કરશો એટલું તમારું વહેલું શરૂ થઈ જશે કંઈ પણ વધારે મદદ જોતી હોય તો તમે ફોન કરી શકો ઓકે અઠાણું જીરો ત્રણ આઠસો બોતેર આઠસો બોતેર અઠાણું જીરો નવ આઠસો બોતેર આઠસો બોતેર તો મળીએ ઓકે નવા વિડીયોમાં નવી માહિતી સાથે બસ આપ જતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ મારી એટલે કે સમ્રાટ ગઢવી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત